સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. અંબા અંબા કરતા મારું આ
જપતા મારો જીવન વીતી જાય, જગદંબાને જપતા મારો જીવન વીતી જાય, જગદંબાને જપતા મારો જીવન વીતી જાય, જગદંબાને જપતા મારો જીવન વીતી જાય. Thank you.
સર્વ વિસર્જક બન્યા રે શંકરજીએ જીવથી જપ્યા વિશ્વ વિસર્જક બન્યા રે ધ્યાન પૂરું થાય એટલે ભગવતી માટે આસન અર્પણ કરવાનું
આસન તમે અર્પણ કરો, પછી માતાજીનો પગ પખાડવાનો, માતાજીનો પગ ધોવાનો, કારણ કે માતાજીના જમણા પગમાં જલ પધરાવી અને પાદ્ય અર્પણ કરીએ છીએ એવો ભાવ કરવાનો. આખી દુનિયાની શાંતિ ભગવાનના ભગવતીના ચરણોમાં છે, એટલે શાંતિની પ્રાપ્તિ માટે પગ ધોવો, પછી હાથમાં પુષ્પની પાંખડીવાળું અર્ઘ્ય આપવું, ગુલાબની પાંખડીઓવાળું જલ ભગવતીના જમણા હાથમાં આપવું, કારણ કે ભગવતી જમણા હાથમાં પુષ્પવાળું પાંખડીવાળું જલ આપીએ એટલે એ પુષ્પની ગુલાબની પાંખડીવાળા જલથી હાથ પગ અને મુખ સાફ કરી નાખે, થાક દૂર થઈ જાય. એટલે જ આજે ગુલાબનું ફૂલ, ગુલાબનું પાણી, ગુલાબનું જલ દુકાનોમાં વેચાતું થઈ ગયું છે. એનો થાક દૂર થાય પછી પીવા માટે આચમન મુખમાં આપવું, પછી ભગવતીના મસ્તક ઉપર એક જલની આચમની પધરાવી ભગવતી સ્નાન કરે છે એવા ભાવ સાથે, પછી પાંચ અમૃત દ્વારા સ્નાન કરાવું. જપે સુગમ મંત્ર જપે સુગમ હે માલ તો જ્વાલ દિવ્ય કાગવિષ્ટા સમુત્પન્ના
પાંચ વસ્તુ અપવિત્ર છે, એમાં સૌથી પાંચ વસ્તુ અપવિત્ર હોવા છતાં પણ આપણે પવિત્ર માનીએ, અને એમાં પહેલું વહેલું હોય તો ગાયનું દૂધ છે. ગાયનું દૂધ વાછરડું દૂધ પેલી પછી આપણે દોઈએ છીએ, અને દોઈએ છીએ એટલે એ જૂઠું કહેવાય. ગાયના આચરમાંથી વાછરડું દૂધ પી લઈને પછી જૂઠું થઈ જાય, છતાં પણ આપણે દૂધનો પ્રયોગ પંચામૃતમાં કરીએ છીએ. અમારે કાશીમાં તો વિદ્વાનો છે, એક દોરબલ પ્રભાકરજી કરીને આંધ્રપ્રદેશના હતા, જેની પાસે હું 2.5 મહિના સુધી શ્લોકો બનાવવાનું શીખું. આ મહાપુરુષ એક જ વખત રસોઈ લેતા જમવા. અમે એક દિવસ એને પૂછ્યું કે એક જ વખત કેમ, કે હું જૂઠું જમું નહીં, જૂઠું કોઈને જમાડું નહીં, મારો હાથ અહીંયા સુધી પહોંચે એટલે આ હોઠથી મારો હાથ હડ્યો છે એટલે અમારો હાથ જૂઠો થયો છે, કારણ કે મારું મુખ જૂઠું છે. એ જૂઠા હાથથી રોટલી લઈ અને દાળમાં બોળું એટલે દાળ જૂઠી થઈ, દાળ પીરસવાવાળો આવે એટલે એના ડોયામાંથી દાળ આવે, એ દાળનો સંપર્ક આ દાળ સાથે થાય, ડોયો જૂઠો થઈ ગયો. એ ડોયો પાછો દાળની ડોલમાં બોળવામાં આવે, એ દાળ જૂઠી થઈ, એટલે હું જૂઠું જમું નહીં ને જમાડું નહીં, એટલે હું એક જ વખત લઉં. આપણે આ મધરથી પાણી પીએ ને એ યુપીમાં જૂઠું માનવામાં આવે. તમારો શ્વાસ અડી જો એ જળ જૂઠું છે. પગ ધોયેલું પાણી, સંધ્યા કરેલું પાણી અને જૂઠું પાણી એ કૂતરાના મૂત્ર સમાન કહેવાય, એટલે એનો ઉપયોગ ન થાય. એટલે વાછરડું ધાવી લઈ પછી આપણે એ દૂધ ધોઈએ, એ દૂધ પી લઈ પછી આપણે ધોઈએ એટલે એ તો જૂઠું દૂધ કહેવાય, તો એ પંચામૃતમાં વાપરે છે. શિવ નિર્માલ્યમ શબ, શિવ નિર્માલ્યમ એટલે ભગવાન શંકર ઉપર ચડેલી વસ્તુને આપણે શિવ નિર્માલ્ય કહેવાય. આપણે શંકર ઉપર ચડેલું બિલીપત્ર ન લઈએ, કંઈ ધરાવેલું હોય શિવ મંદિરમાં તો આપણે લઈએ નહીં, ગુસાઈ લોકો ખાલી ગ્રહણ કરે, ચંડ લોકો દેવ. શિવપુરાણમાં કથા આવે કે લેવાનો અધિકાર કોને છે, એમાં શિવલિંગની અંદર પડ્યું હોય લેવાનો અધિકાર ચંડને છે, એ ચંડનો ભાગ છે. આપણે શિવજી ઉપર ચડેલી કોઈ વસ્તુ રાખીએ નહીં, પણ ગણપત શિવજીના મસ્તક ઉપરથી ગંગાજી પધાર્યા છે, એ ગંગાને આપણે પવિત્ર માનીએ અને ઘરમાં રાખીએ. શવ કરપટમ ઉચ્છિષ્ટમ શિવ નિર્માલ્યમ વમનમ, કોઈ ઉલટી કરીએ તો આપણે હાથ પગ ધોઈ આવે કે છાંટા ઉડ્યા છે, પણ વિચારો એ ઉલટીને આપણે છાંટાના એ પગ ધોઈને જતા રહીએ, પણ મધમાખી પુષ્પોમાંથી પરાગ લઈને આવે છે, મધપુડામાં આવીને ઉલટી જ કરે છે, એની ઉલટી એટલે મધ. એ મધને આપણે પંચામૃતમાં રાખીએ, આપણે એને પવિત્ર માનીએ. શવ કરપટમ, રેશમનું વસ્ત્ર સૌથી પવિત્ર માનવામાં આવે. દક્ષિણ ભારતના બહેનો સાડી પહેરે પૂજા સમયે તો રેશમી સાડી જ પહેરે, રેશમી કાપડ અપવિત્ર થતું નથી. ધૂળની રજકણ હોય, રેશમનું કાપડ કપડવું હોય પકડે નહીં, કોઈ બેક્ટેરિયાઓ પકડે નહીં, ઊન છે એ પકડે, પણ ઉરણા વાતે ને શુદ્ધ્યતે, ઊન આમ ખખેરી નાખો ને તો ઊન બધું છોડી પણ દે બેક્ટેરિયાઓ રજકણ. રેશમનું કપડું એટલું લીસું હોય કે કંઈ પકડે જ નહીં, પણ રેશમનું કપડું કેવી રીતે બને, રેશમના કીડાઓને મારી એમાંથી તાર ખેંચી લેવામાં આવે. વાસ્તવિકમાં તો એ કોઈ રેશમના કીડાનું ખાપણ જ છે, તો એ રેશમનું કપડું આપણે પવિત્ર માનીએ છીએ. અને કાગવિષ્ઠા સમુત્પન્ન, કાગડાની ચરકમાંથી જ પીપળો થાય, પીપળાનું કોઈ બીજ હોતું જ નથી, પીપળો ને વડલાના કોઈ બી હોતા નથી, કાગડાની ચરક પડે તો જ પીપળો થાય. પીપળો 24 કલાક ઓક્સિજન આપે, અને ભવિષ્યમાં આપણે મોટરસાઇકલો દોડાવીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ બધામાંથી નીકળે છે, ફ્રીજ ખોલો કાર્બન ડાયોક્સાઇડ નીકળે, એસી ચલાવો કાર્બન ડાયોક્સાઇડ નીકળે. આની સામે બચવું હોય તો ઓક્સિજનની જરૂરિયાત છે, પ્રકૃતિને શુદ્ધ રાખવી હોય તો ઓક્સિજનની જરૂરિયાત છે. એ ઓક્સિજન 24 કલાક આપનારો પીપળો છે, એ પીપળાને જીવિત રાખવો હોય તો કાગડાની ચરકની જરૂરિયાત છે, કાગડાની ચરકને જીવિત રાખવી તો કાગડાને જીવિત રાખવાની જરૂરિયાત છે. કાગડાને જીવિત રાખવો હોય તો બરાબર ઓગસ્ટનો મહિનો આવે, ભાદરવો મહિનો આવે ત્યારે કાગડીના ઈંડાઓમાંથી બચ્ચાઓને બહાર કાઢે. એ કાગડીને ક્યાંક ને ક્યાંક લેવા જવાની જરૂરિયાત પડે ભોજનની, અને નજીકમાં એને ભોજન મળી જાય એટલે ગામડાઓમાં કાગ વાસ નાખવાની આવે. એ કાગ વાસ નાખે અને કાગડાના બચ્ચાઓ એનાથી જીવિત રહે, એ જીવિત રહે કાગડાઓ તો એની ચરક પડે, ચરક પડે તો પીપળો થાય, પીપળો થાય તો 24 કલાક ઓક્સિજન મળે. પ્રકૃતિ સામે પ્રદૂષણ સામે રક્ષણ મેળવવું હોય તો એ કાગડાને કાગ વાસ નાખવી પડે. આ એટલી બધી ઋષિઓ આખી વ્યવસ્થા ગોઠવી છે. કાકોપી વાયકોપી ભૂંકે, કાગડાને જ્યારે વાસ નાખવામાં આવે ત્યારે કહેવામાં આવે
તું વાયુમાં જોનારો, તારી આંખ એટલી બધી સૂક્ષ્મ છે, સૂક્ષ્મ બેક્ટેરિયાઓને પણ જોઈ શકે. કાગડાનું આયુષ્ય 400 વર્ષનું છે, એને ચીરજીવી કહેવામાં આવે, એ આપણી 4 પેઢીને ઓળખતો હોય. અને સૂક્ષ્મ રૂપમાં કોઈ પણ આવે તો એને જોઈને કાગડો અવાજ કરે, એના ભાગમાં પણ નાખવામાં આવે, અને પ્રકૃતિને જીવિત રાખવા માટે પણ કાગવાસ નાખવામાં આવે. કાગડાઓ આપણા પિતૃ હોતા નથી, પણ આ રીતે કાગવાસ નાખવામાં આવે. એટલે આ 5 વસ્તુ અપવિત્ર હોવા છતાં પણ પવિત્ર થઈ ગઈ, એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે જેનો સંપર્ક ભગવતી સાથે થઈ જાય એ પવિત્ર થઈ જાય. અને આ 5 વસ્તુ અપવિત્ર છે ને, એમ આ 5 વસ્તુ અપવિત્ર હોવા છતાં પણ પવિત્ર છે, તો મને પણ ભગવાન પવિત્ર કરજે ભગવતી. એમ કરીને પંચામૃતથી સ્નાન, પછી તીર્થોદકથી સ્નાન, અત્તરથી સ્નાન, અત્તર એક જ જણો લગાડે, સુગંધ બધાને મળે, કર્મ હું એક કરું પણ ફળ બધાને મળે, ફક્ત પીઠિયા પરિવારનો નિમિત્ત બને પણ નગીચાના આખા ગામને એનું ફળ મળે, એવી ભાવના સાથે અત્તર અર્પણ કરવાનું ભગવતીને. તીર્થનું સ્નાન કરાવવાનું, તીર્થની જેમ અમને પાવન કરો હે ભગવતી. પછી માતાજીને વસ્ત્ર પહેરાવવાના, ચાંદલો ચોખા અને માતાજીને ફૂલ અર્પણ કરવાના, કે હે ભગવતી આ ચોખા જેવી મારી ભક્તિ અક્ષત રહી, આ કંકુ છે એ બધાને દ્રઢ બનાવે, મને પણ તારી ભક્તિમાં દ્રઢ બનાવજે, અવિલ ગુલાલથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય એવો આનંદ આપે. પછી ધૂપ અગરબત્તી કરવાનો, એક ધૂપના માધ્યમથી આપણે અગરબત્તી કરવાથી શું થાય, આ બધા આપણી સંસ્કૃતિમાં અગરબત્તી કરે, પેલા ધૂપ હતો. ક્યારેક એક સાંજના અનુભવ કરજો, પોતાના ચૂલામાંથી દેતવા લઈ અને એમાં ગુગળનો ધૂપ કે એવો પધરાવજો અને ખાલી ઘરમાં રાખી દેજો, એટલું વાતાવરણ સરસ થઈ જશે. અને એવા પવિત્ર વાતાવરણમાં પવિત્ર વિચારો જ આવે. પવિત્ર વાતાવરણ બનાવવા માટે ધૂપ છે. પવિત્ર વાતાવરણથી પવિત્ર વિચારો આવે, પવિત્ર વિચારોથી પવિત્ર વ્યક્તિત્વ બને, પવિત્ર વ્યક્તિત્વથી પવિત્ર વ્યક્તિ બને, પવિત્ર વ્યક્તિથી પવિત્ર સમાજ બને, પવિત્ર સમાજથી પવિત્ર રાષ્ટ્ર બને. રાષ્ટ્રને પવિત્ર બનાવવા માટે ધૂપ છે. દીપ અર્પણ કરવાનો, કે ભગવાન તમારા આગળ અમે દીપ અર્પણ કરીએ, આ દીપ જેવી ઓજસ્વીતા તેજસ્વીતા અમારા જીવનમાં આવે. ભગવાનને નૈવેદ્ય લગાડવાનો આવે, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરી ભગવાનને 5 વખત જમાડવાના. એમાં ગોર બાપા કહે કે ડાબો હાથ આમ રાખો, જમણાથી 5 વખત જમાડો, આ 2 આંગળીથી કરો પ્રાણાયામ સ્વાહા, આ 2 આંગળીથી અપાનાયામ સ્વાહા, આ 2 આંગળીથી ધ્યાનાયામ સ્વાહા, આ છેલ્લી અને પેલીથી ઉદાનાયામ સ્વાહા, અને સર્વાંગુલી ભી સમાનાયામ સ્વાહા. આપણે કે આ બધું આમ કેમ કે, આને પ્રાણ મુદ્રા કહેવાય. પ્રાણ તમારા શરીરમાં સંચરિત ન થતો હોય આવી રીતના મુદ્રા કરો, આને પ્રાણ મુદ્રા કહેવાય. એના પછી આ મુદ્રા છે અપાન મુદ્રા છે. મળમૂત્રનો ત્યાગ ન થતો હોય તો એ અપાન નામનો વાયુ બગડેલો, એ વાયુને વ્યવસ્થિત રાખવા માટે અપાન મુદ્રા. પછી વ્યાન મુદ્રા, તમારા શરીરની અંદર 72,000 નાડીઓમાં જે ફરે છે વાયુ, એ વાયુ છે એ વ્યાનના કારણે છે. અને વાયુ જો ફરતો બંધ થઈ જાય તો લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય. લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય તો જમણી બાજુના મગજમાં લોહી ન પહોંચે, ડાબું અંગ ખોટું પડી જાય, પેરાલિસિસ કહેવાય એને. ડાબી બાજુના મગજમાં લોહી ન પહોંચે, જમણું અંગ ખોટું પડી જાય. પછી ઉદાનાય, જે ઉર્ધ્વ મર્મ સ્થાનોમાં જે વાયુ પ્રવેશે છે. ને પછી સર્વાંગુલી સમાનાય, જમવાનું પાચન માટે એ મુદ્રાઓ કરી ભગવાનને જમાડવાના. પછી જમી લીધા બાદ મુખની અંદર વાસ આવી ગઈ હોય, એ તજ લવિંગ એલથી અર્પણ કરી મુખમાંથી વાસ દૂર થાય, એટલે મુખવાસ કહેવાય. પછી ફળ અર્પણ કરવામાં, ફળથી પણ મુખની વાસ દૂર થાય. પછી ભગવાનને આરતી કરવામાં આવે ભગવતીની. એ આરતીનો ભાવ એવો છે, આરતી કરવી હોય ત્યારે નિયમ છે, પાદો ચતુર્વારં, ચરણોમાં 4 વખત ફેરવી પડે, 1, 2, 3 અને 4. નાભી મંડલે દ્વે, માતાજીના નાભી ઉપર કમર ઉપર 2 વખત, અને મુખે એકમ, મુખ ઉપર 1, 4, 2, 6 અને 1, 7. સર્વાંગે સપ્તમં તથા, અને નખથી લઈને શિખા સુધી આખી મૂર્તિને 7 વખત, એટલે 7 ને 7 14, 14 લોકની આરતી ઉતારું. માં પીઠળની આરતી ઉતરતી હોય તો સમજવાનું આ 14 લોકની છે. 4 પગમાં, 2 કમર ઉપર, 1 મુખ ઉપર, અને આખા શરીરમાં 7 વખત. આરતીનો એક ભાવ એ છે, આર્ત એટલે દુઃખ, ભગવાન તારી ઉપરનું જે દુઃખ છે ભગવતી, એ દુઃખ અમે બધાય ભક્તો અમારા મસ્તક ઉપર ચડાવીને અમે વિતરણ કરી લઈએ, બાકી હે ભગવતી તારી ઉપર દુઃખ ન આવવું જોઈએ. આનો મતલબ થાય શુદ્ધ રતિ, એટલે પ્રેમ. પરમાત્મા મારો પ્રેમ કેટલો શુદ્ધ છે હે ભગવતી, આ અગ્નિ જેવો શુદ્ધ છે. અગ્નિમાં ગમે તમે હોમ કરો, અગ્નિમાં બધું સ્વાહા થઈ જાય. આ અગ્નિ જેવો મારો શુદ્ધ પ્રેમ છે, આ એટલે શુદ્ધ, અને રતિ એટલે પ્રેમ.
એ આરતી અર્પણ કરીને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની, અને એ મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરો. એ પુષ્પ એટલે એક નામ, એનું સુમન છે. મારા વિચારો પણ સુવ્યવસ્થિત વિચારો અને મારા સુગંધિત વિચારો બનાવજે, એમ અર્પણ કરીને છેલ્લે નારિયેળ અર્પણ કરવાનું હોય. રોજ અહીંયાથી બાપા ભુવાતા અહીંયાથી નારિયેળ લઈને પ્રદક્ષિણા કરે અને ભગવતીના ચરણોમાં ચાર પ્રદક્ષિણા કરીને અર્પણ કરે, ત્યારે એનો ભાવ હોય કે હે ભગવતી, જે નારિયેળના અંદરની પાણીની તે રક્ષા કરીને પાણી ઉપર ટોપરું, ટોપરા ઉપર કાચલી, કાચલી પર ચાર છોતા, જેમ આ જલનું રક્ષણ કર્યું નારિયેળમાં, એમ મારા પીઠિયા પરિવાર તથા નગીચાણા ગામનું રક્ષા કરજે ભગવતી. એ ભાવ સાથે પરિક્રમા ફરવામાં આવે. અને પછી ભગવતીની સામે રાજોપચાર પૂજાની વાત છે. આ હું તમને આખો પૂજાનો ક્રમ આમાં બતાવ્યો છે એટલે મારે કહેવો જ પડે. અને પછી ભગવતીની આગળ નૃત્ય કરવાનું, માતાજીની આગળ નૃત્ય કરી અને થોડુંક સંકીર્તન કરવાનું. બે મિનિટ માટે આપણે પણ સંકીર્તન કરશું ભગવતીની આગળ. કહેવાનું કે હે ભગવતી, આ મંડપ બાંધો છે એ પ્રેમનો મંડપ છે, એમાં મારી માતની મૂર્તિ છે, અને અમે પ્રેમથી માતાજી અમે આ પ્રસાદ પીરસો છે, એટલે તમે આરોગજો. અને એ ભાવ સાથે વ્યક્ત કરવાનું, પ્રેમના મંડપમાં મૂર્તિ છે માતની, 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 પ્રેમે પીરસો છે પ્રસાદ, ઓમ નમો જગદંબિકાય, પ્રેમે પીરસો છે પ્રસાદ, ઓમ નમો જગદંબિકાય, પ્રેમે પીરસો છે પ્રસાદ, ઓમ નમો જગદંબિકાય, પીરસ્યો છે પ્રસાદ, ઓમ નમો જગદંબિકાય, પ્રેમના મંડપમાં મૂર્તિ છે માતની, પ્રેમના મંડપમાં મૂર્તિ છે માતની. આપણે અહીંયા પીઠણના ધામમાં 9 દિવસનો ક્લેપિંગ ક્લબ રાખ્યો છે. અને ક્લેપિંગ ક્લબ એટલે આ તાલી આમ વગાડો એટલે બીમારી થાય દૂર. કૃષ્ણચંદ્ર બજાજે રેકોર્ડ લખ્યો છે લીમકામાં, 36 કલાક આમ તાલી વગાડી આંખનો મોતિયો દૂર કરી નાખ્યો. લીમકામાં રેકોર્ડ છે, આંખમાં મોતિયો નો આવે, ચશ્મા નો આવે. અમારે વાવડી ગામમાં એક ડોસીમાને લકવા થઈ ગયો તો તાલી થી દૂર થઈ ગયો, પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે આખા નગીચાણામાં કોઈને લકવા ન થાય, કોઈને ડાયાબિટીસ ન થાય, કોઈને થાઇરોઇડ ન થાય, એના માટે પૂરી માડી ભેટા પતાસા, શિરોની પૂરી માડી ભેટા પતાસા, લાડુ જલેબી માડી સેવ સુવાડી, લાડુ જલેબી માડી સેવ સુવાડી, ભાવે તને જોવા રમવાર,
તો મન મો જગદંબિકાએ ભાવે તો લેજો વારંવાર ઓ મન મો જગદંબિકાએ મના મંડપમાં મૂર્તિ છે માટલી મના મંડપમાં મૂર્તિ છે માટલી પીરસિયો પ્રસાદ ઓ મન મો જગદંબિકાએ પ્રેમે પીરસિયો પ્રસાદ ઓ મન મો જગદંબિકાએ આ ભાગ સામ સામે ટકરાય લેપસાની તકલીફો મટી જાય ક્લેપ થેરપી અમેરિકાનો અમેરિકામાં એક સંસ્થા છે CNN અને એનો જેમ્સ માર્ટન છે એને લાફિંગ ક્લબો બંધ કરી હવે ક્લેપિંગ ક્લબો ચાલુ કરાવ્યા છે એટલે ક્લેપિંગ ક્લબમાં 2 મિનિટ માટે જોડાઈએ ભોગ દરિયા છે મેવાને બિસરી ન ભોગ દરિયા છે લાડો ને પેટાના થાળ દરિયા છે લાડુ ને પેટાના થાળ દરિયા છે પ્રેમથી જમુને મારી માત મન મો જગદંબિકાએ પ્રેમથી જમુને મારી માત મન મો જગદંબિકાએ કથા મંડપમાં મૂર્તિ પીઠળની કથા મંડપમાં મૂર્તિ પીઠળની કથા મંડપમાં મૂર્તિ પીઠળની કથા મંડપમાં મૂર્તિ પીઠળની પ્રેમથી આવો ને મોરી માન મન મો જગદંબિકાએ પ્રેમથી આવો રે મોરી માન મન મો જગદંબિકાએ રાજો બજારમાં આખું પૂજન આવે કે હે ભગવતી હું તારી આગળ નૃત્ય કરું છું એટલે માતાજીના 4 અંગોમાં પહેલું પૂજન દેવી પૂજન બીજું અંગ છે હવન યજ્ઞ કરવાનો અને ત્રીજું છે કુમારિકા પૂજન આપણે ત્યાં હતા અને ત્યાંથી કથા મેં વિરામ લઈ લીધી હતી અને 1 વર્ષની કન્યા નહીં લેવી ને 8 વર્ષથી ઉપરની કન્યા નહીં લેવી જે લોકોને ભક્તિની પ્રાપ્તિ કરવી હોય એ 6 વર્ષની 99 કન્યાઓને જમાડે જેને કાલિકા કહેવામાં આવે છે જેને ભક્તિની પ્રાપ્તિ કરવી હોય અને જેના જીવનમાં રોગ થયા હોય કોઈ રોગની બીમારી દૂર કરવી હોય તો 5 વર્ષની રોહિણી નામની કન્યા બધી 99 કન્યાઓ 5 વર્ષની જ હોવી જોઈએ જેને લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે એને સુભદ્રા નામની 8 વર્ષની કન્યાઓનું પૂજન કરવું જેને કાર્યની સિદ્ધિ કંઈક મેળવવી હોય એ 3 વર્ષની કન્યાઓને અને બધી ક્ષત્રિયોની કન્યાઓને ત્રિમૂર્તિ કન્યાઓને જમાડે 3 વર્ષની કન્યાઓને વ્યાપારમાં લાભ જોતો હોય તો એ ચંડિકા એટલે 7 વર્ષની કન્યાઓને જમાડે અને વૈશ્યની કન્યાઓને જમાડે માતાજીનું પૂજન કરીને જ્યારે યજ્ઞ કરવાનું હોય ત્યારે નિયમ એવો છે નવરાત્રિમાં યજ્ઞ કરો ત્યારે માતાજીનો એક કુંડ છે એ ત્રિકોણ વાળો હોવો જોઈએ અને ત્રિકોણ વાળો કુંડ હોવો જોઈએ આસો સુદ 8મના દિવસે સતી મા ભદ્રકાળીનો જન્મ થયો હતો એટલે ત્રિકોણમાં આખો યજ્ઞ હોવો જોઈએ અને છેલ્લે વિપ્ર ભોજનમ છેલ્લા દિવસે બ્રાહ્મણને પણ જમાડવો જોઈએ કારણ કે માર્કંડે પુરાણ કહે છે ભગવતીએ સ્પષ્ટ ભાષામાં સપ્તસતીમાં ચંડીપાઠમાં કહ્યું છે કે યજ્ઞમાંથી હું પ્રસન્ન થાવ એના કરતા બ્રાહ્મણોને જમાડો એમાં વધારે પ્રસન્ન થાય વિપ્રાણાં ભોજને હોમે પ્રોક્ષણીય અહર્નિશમ વિપ્રાણાં ભોજને હોમે
વિપ્રાણામ ભોજને, પછી ઓમે પ્રોક્ષણીયેર અહર્નિશમ. હું રોજ માટે પ્રસન્ન થાઉં છું. જેને રાજ્ય પ્રાપ્તિ કરવી હોય, જેને વિદ્યા પ્રાપ્તિ કરવી હોય, જેને વંધ્યત્વ દૂર કરવું હોય, એ માં ભગવતીને બિલીપાન અને રક્ત ચંદન ચડાવે. જેને ઘેરે સંતાનો ન હોય, વંધ્યત્વ હોય, એ માતાજીને બિલીપત્ર ચડાવે અને રક્ત ચંદન ચડાવે. જેના ઘરમાં ધન ન હોય, ધનિક પણ બને છે. ત્યારે જન્મે જઈ કહે છે કે કોઈ એવો એકદમ દુઃખ દારિદ્ર વાળો માતાજીની પૂજા કરતા કોઈ ધનિક બહેનો છે? વ્યાસજી કહે કે હા, એક પૂર્વકાળમાં નિર્ધન એવો એક વૈશ્ય હતો. હતો વેપારી, પણ એક પણ રૂપિયો નહીં. આખા કૌશલ દેશની અંદર બહુ સજ્જન હતો, પણ એ સજ્જન હોવા છતાં પણ એના ઘરે કંઈ પણ હતું નહીં, દારિદ્ર આવી ગયું હતું. અને જ્યાં જ્યાં સંતાનો હતા એ વૈશ્યના ઘરે, ઘણા બધા સંતાનો હતા, એનું ઉદર પોષણ કરતો હતો, પણ થોડું ખાય અને જીવન જીવતા હતા, પણ ગુણો બધા ઉત્તમ હતા. ઉત્તમ ગુણો હોવાના કારણે આખું કૌશલ દેશ એને સુશીલ નામથી ઓળખતું હતું. શીલ એટલે ચરિત્ર, જેનું સારું ચરિત્ર છે, એવો ચરિત્ર સારું, અને એના નામે ઓળખાતો. દરિદ્રતાથી એટલો કંટાળી ગયો, દીકરીઓના લગ્ન હતા. અને વયમ ભાગ્યવંતઃ વયમ ગુર્જરે સ્મઃ, આપણે બધા ભાગ્યશાળી છે, આપણો જન્મ ગુજરાતમાં થયો છે. બાકી જો યુપીમાં કે થયો હોય તો ખબર પડે કે દીકરીઓની પાછળ કેટલું દહેજ દેવામાં આવે, કેટલું કરિયાવર આપવામાં આવે. સગાઈ થાય તો એટલું વીલ લે, લગ્ન હોય તો ફોર વ્હીલ આપવી પડે, વધારે પડતો નોકરી હતો તો 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા આપવા પડે. એટલે બહુ અઘરું છે. ને એવી દીકરીઓ ઘરે, ઘણી બધી દીકરીઓ, ઘણા બધા બાળકો ઘરમાં જમવા માટે અન્નનો દાણો નહીં, દરિદ્રતાથી કંટાળી ગયો આ માણસ. અને દરિદ્ર આ માણસે એક શાંત મુનિ નામના, એક શાંત મૂર્તિ નામના એક મુનિ પાસે ગયા. અને શાંત મૂર્તિ નામના મુનિ પાસે જઈ અને પોતાના દુઃખની વાત કરી કે વાસ્તવિકમાં સાચું કહું તો મારા ઘરમાં અન્નનો દાણો નથી, મારે દીકરીને પરણાવી, પણ દીકરીને કેમ પરણાવી શકું? મારી પાસે કોઈ સ્કોપ નથી દીકરીને પરણાવવાનો, મારા ઘરમાં એક મુઠ્ઠી અનાજ પણ નથી, હું શું ખવડાવું મારા બાળકોને? ગુરુદેવ કંઈક મારી ઉપર કૃપા કરો. ને ત્યારે શાંત મૂર્તિ નામના મુનિએ કહ્યું કે તને વ્રત જપ મંત્ર હું જે કહીશ એ તું કરીશ? તો કે હા. તો એક કામ કર, તું જગદંબિકાનું નવરાત્રિનું વ્રત કર, અને નવરાત્રિનું વ્રત કરે તો સુખ અને શાંતિ સમૃદ્ધિ બધી પ્રાપ્ત થશે. ને અત્યારે આજથી આ નવરાત્રિનું વ્રત ચાલુ થયું છે, મોકો છે તમારે કરવું હોય તો. આ 9 દિવસ સુધી લોકો પાણી ઉપર રહે, લોકો લીંબુ શરબત ઉપર રહે, લોકો છાસ પીને રહે, તો આપણે એક ટાઈમ ભોજન કરીને તો રહી શકાય? બપોરે જમી લીધા, જમી લીધા, સાંજે નહીં કરવાનું. અમુક લોકો કે બસ અમારે કરવું હતું, પણ બપોરે જમી લીધા, એમાં તમે મોડું યાદ કરાવ્યું, પણ એમાં મોડું યાદ કરાવવા જેવું નથી, હજી સાંજે ન લેતા. અને કમસે કમ થઈ શકે તો રોજની 3 માળા કરવી નવારણ મંત્રની, અને નવારણ મંત્ર ન કરી શકો તો રીમ મંત્રનો ખાલી જપ કરો. રીમ મંત્રનો પણ જપ ન કરી શકો તો જે તમારા કુળદેવી હોયનું સ્મરણ કરતા રહ્યો. કહ્યું કે આ જગદંબાની ઉપાસના જેણે જેણે કરી છે, આ શાંત મૂર્તિ નામના મુનિ કહે છે એને ભગવતી ભેડા છે. શ્રી રામચંદ્રજીએ વનવાસમાં આ નવરાત્રિનું વ્રત કર્યું હતું, જગદંબાની ઉપાસના કરી હતી, એટલે એ ઉપાસના કરવાથી એને સીતાને શોધી શક્યા. વિશાળ સમુદ્ર ઉપર એને પુલ બાંધ્યો, રાવણ કુંભકર્ણ ને માર્યા, મેઘનાથને પણ મારી, લંકા વિભીષણને સોંપી અયોધ્યા આવીને નિષ્કંટક રામે રાજ્ય કર્યું. 13,000 વર્ષ સુધી રાજ્ય કર્યું અગ્નિહોત્ર કરતા કરતા. આ સાંભળીને આ ઋષિએ પ્રશ્ન કર્યો છે કે ભુવનેશ્વરીનું માયા બીજ મને દીક્ષામાં મને આપો અને હું આ વ્રત કરીશ. સુત પૌરાણિક ને બધા ઋષિઓ પૂછે કે રામજીએ જગદંબાની ઉપાસના ક્યારે કરી, એ તો અમને સમજાવો. અને એ રામચંદ્રજીનો પ્રશ્ન પૂછો એટલે એ સમય જન્મે જઈ અને વ્યાસજી આ કથા સંભળાવતા હતા, પણ સુત પૌરાણિકે સીધો ચેપ્ટર બદલી નાખ્યો. વાત ચાલતી હતી આ વૈશ્યની, અને પૌરાણિક સુત પૌરાણિકને પ્રશ્ન પૂછ્યો કે રામચંદ્રજીએ ક્યારે આ વ્રત કર્યું, અને એ વ્રત કરવાની સાથે નવ સંવત્સરમ, આપણી વચ્ચે સંતો બધાયરા તાલીઓના નાદ સાથે, નવ સંવત્સરમ એવ માયાબીજ પરાયણ નવમે વત્સરમ હેતુ મહાષ્ટમ.
દશરથ નામના રાજા અને દશરથ નામના રાજાના ઘરે સંતાન નહીં, અને સંતાન નહીં એટલે વિચાર કર્યો કે હવે હું મારા ગુરુજી પાસે જાઉં, અને પોતાના ગુરુજી પાસે આજે દશરથજી પહોંચ્યા છે અને વશિષ્ઠ પાસે માંગણી કરી છે કે અમારા ઘરે સંતાન નથી, કયું પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ માટે કહ્યું ગુરુદેવ આપ પધારો, કહ્યું કે હું નહીં, આ પુત્ર કામેષ્ટિ શ્રીંગી વિભાંડક નામના ઋષિના પુત્ર છે, ઋષિ શ્રીંગ નૈમિષારણ્યમાં રહે છે, જેણે આ જીવન પર્યંત કોઈ સ્ત્રીનું મુખ નથી જોયું, જેને જીવન પર્યંત કોઈ સ્ત્રીના હાથનું બનાવેલું ભોજન નથી કર્યું, સ્ત્રીને જોયા નથી, એવા જો આવશે તો તમારે અહીંયા આ યજ્ઞ પરિપૂર્ણ થશે. અને અયોધ્યામાં જાહેરાત કરી કે કોઈ શ્રીંગી ઋષિને બોલાવી આવશે. નાભાજી લખે છે કે એક વેશ્યાએ આ કામ હાથમાં લીધું કે હું લઈ આવીશ, અને ભક્ત માળમાં કથા છે કે એને જોયું કે આ એકલો જ રહે છે, એના પિતાજી વિભાંડક ઋષિ એને આશ્રમથી બહારને મોકલતા, આશ્રમમાં જતા પહેલી વખત વિભાંડક ઋષિ ગયા છે જંગલમાં સમીધા લેવા, અને આ સ્ત્રીએ એનો મોકો જોઈને આશ્રમમાં પ્રવેશ કર્યો છે. આશ્રમમાં પ્રવેશ કરી અને જે ઘણા સમયે એ છાલ જ ખાતા વૃક્ષોની એમાં મધ લગાવીને આપ્યું, કહ્યું કે કેટલું સુંદર છે, દડા સાથે કંદુક સાથે એને રમાયડા, આનંદ લેવડા, પહેલી વખત કોઈ સ્ત્રીને જોયા, કોઈના સ્ત્રીના હાથમાં જે મધવાળી જે વૃક્ષોની છાલ હતી ખાધી, કે એટલી મીઠાસ તો કે આનાથી મીઠાસ તો તમને સારા ભોજન બનાવીને જમાડીશ, પણ આપ પધારો. કહ્યું કે કઈ તરફ, અયોધ્યામાં અમારા રાજાને યજ્ઞ કરવો છે પુત્ર પ્રાપ્તિ માટે. અને શ્રીંગી ઋષિ આજ પહેલી વખત આમનું માન રાખીને અયોધ્યામાં પ્રવેશ કરે. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કાચો યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. શ્રીંગી ઋષિ આવ્યા છે અને યજ્ઞની શરૂઆત થઈ છે. આખું અયોધ્યા આવી ગયું છે કે આવા ઋષિના દર્શન થઈ જાય તો એ પાવન થઈ જાય, અને એ સમય બધા રાણીઓને બેસાડ્યા છે અને ભક્તિ સહિત આહુતિ આપી છે અગ્નિનારાયણ. ભક્તિ સહિત મુનિ આહુતિ દીને, ભક્તિ સહિત મુનિ આહુતિ દીને, પ્રગટે અગ્નિ જરૂર લેને, પ્રગટે અગ્નિ ત્રણ ભાગ કર્યા છે, અને એક ભાગ ચમડી ઉપર જતી રહી સુમિત્રા નો ભાગ, અને એ જ ભાગ જ્યાં અંજના વ્રત કરતા હતા ત્યાં પવન નો એવો ઝપાટો આવ્યો અંજનાના ખોડામાં પડ્યો. શિવપુરાણ એવું કહે છે કે અંજનાએ કાંતિ ગ્રહણ કર્યો અને એનાથી જે સંતાન થયું બીજા કોઈ નહીં હનુમાનજી થયા, એ અગ્નિ નારાયણનો જ પ્રસાદ હતો, આ પુત્ર કામેષ્ટિ યજ્ઞનો પ્રસાદ હતો. અને અહીંયા સુમિત્રાનો ભાગ ન મળ્યો એટલે કૌશલ્યા અને કૈકેયીએ પોતાનો અડધો અડધો ભાગ આપ્યો, ડબલ ભાગ થયા. એટલે સુમિત્રાએ કહ્યું મારે ઘરે બે પુત્રો આવશે, તો હે કૈકેયી એક તમારા પુત્રની સેવામાં અને કૌશલ્યા એક તમારા પુત્રની સેવામાં હું બંને પુત્રને લગાડી દઈશ. ચરુ ગ્રહણ કર્યો અને એ દિવસો વ્યતીત થવા માંડી ગયા, નવ માસ પૂર્ણ થયા અને બરાબર ચૈત્ર માસ આવી ગયો. સુંદર દિવસ આવ્યો, નવમી તિથિ આવી ગઈ, હમણાં આવે છે, અભી અમારે રામલલ્લા આને હી વાલે હે, એવા પવિત્ર ચૈત્ર માસમાં પહેલો દિવસ આવ્યો. ચૈત્ર માસનો આજનો દિવસ શુક્લ પ્રતિપદા દ્વિતીયા તૃતીયા, અને એમ જયારે નવમી આવી બપોરનો મધ્યાહનનો સમય હતો, અભિજીત મુહૂર્ત હતું, અને એ સમયે પ્રભુ નારાયણ
માં કૌશલ્યાના ભવનમાં પ્રગટ થયા છે. નવમી તિથિ મધુ માસ પુનિતા, નવમી તિથિ મધુ માસ પુનિતા, શુકલ પક્ષ અભી પ્રીતા, શુકલ પક્ષ અભિજેતા પ્રીતા, મધ્ય દિવસ અતિ શીતન ધામા, મધ્ય દિવસ અતિ શીતન ધામા, પાવન કાળ લોક વિશ્રામા, પાવન કાળ લોક વિશ્રામા. માનખેત્રા ગામ માં રહસ્યો ની વાત કરી હતી, એક ભાઈ મારી પાસે આવ્યા કે દાદા બની જ ન શકે, આ વાત ખોટી છે, તમે વ્યાસપીઠ થી કરી. શું વાત છે? મેં તો વાલ્મીકી રામાયણ વાંચ્યું, કેટલા બધા રામ, મેં અવધૂત રામાયણ વાંચી, મેં આનંદ રામાયણ વાંચી, મેં રામચરિત માનસ વાંચ્યું, પણ એમાં ક્યાંય વાત નથી આવી દેવી ભાગવતમાં ચોથા સ્કંદમાં છે. મેં એને શ્લોક ને એનો અર્થ બે વચાવ્યો ત્યારે એને માન્યું કે ના, સત્ય વાત છે. એવા રહસ્યો એવા જેમાં તમને ને મને વિશ્વાસ ન બેસે, એવા રહસ્યો આ દેવી ભાગવતના છ અધ્યાયોમાં છે. અહીંયા કૌશલ્યા ને ત્યાં એ નવમી તિથિના દિવસે રામનું પ્રાગટ્ય થયું, કઈ કઈ ને ત્યાં ભરતનું પ્રાગટ્ય થયું, સુમિત્રાને ત્યાં લક્ષ્મણ અને શત્રુઘ્ન આ ચારેયના જન્મો થયા, અને ચારેય ભાઈઓ જ્યારે નાના હતા ને ત્યારે યોગ વશિષ્ઠ રામાયણમાં લખેલું છે, ચારેય ભાઈઓને વશિષ્ઠજી બેસાડ્યા, કહ્યું કે એક વાર્તા કરું તમને, મારે તમારા ચારેય પાસેથી જવાબ જોઈએ, અને એને એ જ વાર્તા કરી પાછી જે આપણે વાર્તા વારંવાર સાંભળીએ છીએ કદ્રુ અને વિનતાની. સાંજના સમયે કદ્રુ અને વિનતા કશ્યપની બે પત્નીઓ, એક સર્પોની માં છે એક ગરુડની માં છે. એ સર્પો અને ગરુડની માં, વિનતા એટલે ગરુડની માં અને કદ્રુ એટલે સર્પોની માં, બંને નવરા બેઠા હતા અને સૂર્યનો રથ આમ ચાલતો થયો. કહ્યું કે જો આ રથ ચલાવીને જાય ને મારો દીકરો છે, હું કેટલી ભાગ્યશાળી છું. વિનતા કહે મારા બે દીકરા, એક આદિનારાયણની સેવામાં ગરુડ અને એક આદિત્ય નારાયણની સેવામાં અરુણ મારો દીકરો, અને કોઈ બહેનોને એની સામે બીજા કોઈ બેન વધારે પડતી મોટી વાતો કરે તો ગમે નહીં. કોઈ કહે ને કે હમણાં ચેન બનાવ્યો તો બહેનોને શખ ન થાય કે હમણાં 2.5 તોલાનું બનાવ્યું, હું 3 તોલાનું બનાવી દઈને બતાવું. એ વૃત્તિ પ્રમાણે આને કહ્યું કે આને ગમ્યું નહીં કે તો મને ખબર છે 7 ઘોડા છે ની ઘોડા કાળા છે, કે ના ના એ સફેદ ઘોડા છે. વિનતા કરે મારો દીકરો ચલાવે મને ખબર ન હોય કે નહીં કાળા છે, આને કહ્યું સફેદ છે. અને બંને વચ્ચે શરત થઈ કે જો તું હારી જાવ તારે મારી દાસી બનવું પડશે, હું હારી જાવ તો હું તારી દાસી બનીશ. કદ્રુએ શરત મૂકી, વિનતાએ આ પાડી. કદ્રુએ રાત્રે જઈને બધા દીકરાઓને બોલાવ્યા સર્પોને કે તમે સર્પ જેવડા છો ને એ બધા ઘોડાના રૂવાટી જેવડા થઈ જાવ ને વિટાઈ જાવ, ઘોડા કાળા લાગવા જોઈએ. અમુક દીકરાઓએ ના પાડી કે માં આવું ન કરાય, મારે તમને પ્રશ્ન પૂછવો છે. વશિષ્ઠજીએ કહ્યું યોગ વશિષ્ઠ રામાયણમાં કે ભે ભરત શું કરવું જોઈએ, પેલો વેલો ભરતને પ્રશ્ન પૂછ્યો. ભરતે કહ્યું કે માતા પિતાની આજ્ઞા શિરોમાન્ય માનવી જોઈએ, જે આજ્ઞા હોય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એમાં કોઈ જાતનું તમારે તર્ક કરવાની જરૂરિયાત જ નથી. ભરતને કહ્યું બરાબર છે. શત્રુઘ્ન તારે શું કેવું જોઈએ, માની આજ્ઞા માનવી જોઈએ સર્પોએ કે નહીં? માની આજ્ઞા માનવી જ જોઈએ, ભરતભાઈ કહે એ વાત સાચી છે. લક્ષ્મણને પૂછ્યું, લક્ષ્મણ કે માનવી જ ન જોઈએ, એ માને તો મારવી જોઈએ, ખોટી આજ્ઞા આપે, ધર્મ વિરુદ્ધની આજ્ઞા આપે. ત્યારે એ જ સમયે રામને ખબર પડી ગઈ હતી કે આ લક્ષ્મણને અહીં છોડતો ન જવાય. રામ વનવાસમાં ગયા ત્યારે લક્ષ્મણે એક જ વાર કહ્યું કે મારે તમારી સાથે આવવું છે. રામ કે ચાલો જો આને રાખતો જાય તો એ જ સમયે કઈ કઈને ત્યાં ને ત્યાં મારી નાખે. જેનો નાનપણમાં આવો જવાબ હોય એટલે એક જ સેકન્ડમાં રામે નાદ ન પાડી, ચાલ મારી સાથે, લક્ષ્મણને લઈ ગયા. આવી રીતે એ ચારેય ભાઈઓ મોટા થયા અને જ્યારે અધ્યયન પૂરું કરીને એ 16 વર્ષના રામ પાસે વિશ્વામિત્ર આવ્યા છે. વિશ્વામિત્રે બાળકો માંગ્યા છે,
દશરથ ને કહે કે તારા બાળકો મને આપ, મારે રક્ષણ માટે રામ અને લક્ષ્મણ જોઈએ. ઘણી અહીં ચર્ચા છે કે રામ અને લક્ષ્મણ ને શા માટે લઈ જાઓ, પણ છેલ્લે જવાબ વિશ્વામિત્ર ના યજ્ઞ ના રક્ષા માટે રામ ગયા છે. અને રામ ગયા એટલે રામે તારકા ને મારી છે. સૌથી પ્રથમ રામે સુબાહુ ને માર્યો, પણ રામે એકને છોડી દીધો. આ છોડાય નહીં, ધર્મશાસ્ત્ર ના પાડે છે કે યતયે કાંચનમ દત્વા તાંબુલમ બ્રહ્મચારીને ચોરેભ્યો અભયમ દત્વા દાતાપી નરકમ પ્રજે. કોઈ દિવસ કોઈ ચોર ને કોઈ ગુંડા ને આતતાઈ ને છોડાય નહીં. જય હો રામચંદ્રજી કી. તારકા ને મારી છે, સુબાહુ ને માર્યો, પણ મારી જ ને દૂર ફેંકી દીધો, એને બચાવી દીધો, એ જ મારી જ પાછો સોના નો મૃગ થઈને આવ્યો. આ બચી ગયો એટલે આ બધું થયું. અને બચી ગયો ત્યારે મિથિલા જવા માટે નીકળ્યા. અને જ્યારે મિથિલા જવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં એક સુંદર આશ્રમ હતો. આશ્રમ બહુ મોટો હતો. પૂછ્યું રામજીએ, આ શોર્ટમાં કથા ચાલે છે આ દેવી ભાગવતમાં, બાકી તો વિસ્તાર પૂર્વક કહે, પણ પૂછ્યું કે આશ્રમ કોનો છે? કે ગૌતમ ઋષિ નો છે. ગૌતમ ઋષિ કા સદા કા નિયમ થા જાતે છે ગંગા સબેરે સબેરે. એની પત્ની અહલ્યા હતી. 10,000 વિદ્યાર્થીઓ આશ્રમમાં ભણતા હતા. અને કહ્યું કે બસ રામ, મારી એટલી જ ઈચ્છા છે કે આ બ્રાહ્મણની કન્યા, આ બ્રાહ્મણની પત્નીને ચરણની રજ આપો ને, તો ચરણની રજથી એ પવિત્ર બને. અને ત્યારે કહ્યું કે ગુરુદેવ, હું ચરણની રજ ન આપી શકું, હું તો ક્ષત્રિય છું. રામ કહે, અને ક્ષત્રિય થઈને હું બ્રાહ્મણના પત્ની હોય, દીકરી હોય કે એના માતા હોય, અમારા રઘુ તો કેવા હતા કે બ્રાહ્મણની નાનકડી એવી દીકરી પણ મળે તો એના પગમાં બેસી જાય. અમારા રઘુ તો એ હતા. અને પાછા એમાં નારી છે, નારીઓનું તો સન્માન કરવું જોઈએ. અને મને રઘુનું એ પવિત્ર ચરિત્ર યાદ આવે કે એના જીવનમાં રઘુ જ્યારે પણ યજ્ઞ કરતા, જ્યારે સર્વ દક્ષિણા યજ્ઞ કરતા, દક્ષિણામાં બધું આપી દે, ખાલી લંગોટ પહેરીને બેસે, આખી સંપત્તિ લૂંટાવી દે, પાછી સંપત્તિ ઊભી કરે. અને એ યજ્ઞ કરવા આવેલે દેવતાઓ એની આહુતિ લેવા આવતા હો. અને એક દિવસ આહુતિ આપતા હતા, આ નો નિયુદ્વિહી શતિની વિરદવરગુ સહસ્રિણી બી રૂપયા હિજન્નમ્મા વાયો અસ્મિન સવને મા દયસ્વજૂયમ પાત સ્વસ્તિભિહી સદાનઃ. આહુતિ આપીને વાયુદેવ પ્રસન્ન થયા. આહુતિ લેવા આવ્યા, વાયુદેવે કહ્યું કે માગો શું જોઈએ રઘુ? ત્યારે રઘુએ શું માગ્યું છે? રઘુએ કહ્યું કે હે પવનદેવ, હે વાયુદેવ, મારું રાષ્ટ્ર ખેતી કરવા વાળું છે. અને ખેતી કરતા કરતા મારા રાષ્ટ્રની નારી કદાચ પોતાના શરીરનો શ્રમ દૂર કરવા માટે કદાચ લાંબો વાહો કરીને એક વૃક્ષ નીચે સૂવે ને, તો હે પવનદેવ, એવી રીતે પસાર થાજો કે મારા ભારતની, મારા રાષ્ટ્રની આર્ય નારીનું એક પણ વસ્ત્ર ઉડે નહીં. એવું માગ્યું ત્યારથી લઈને આજ સુધી કોઈ થાકેલી સ્ત્રી સૂતી હોય તો એનું વસ્ત્ર ઉડે નહીં. પવનદેવને એવી રીતે જ પાસ થવું પડે, એટલા રઘુ પ્રામાણિક હતા. અને એ પ્રામાણિક રઘુ છે, હું એનું સંતાન છું, હું કેમ આમ કરી શકું? ત્યારે કહ્યું કે ગુરુદેવ, આપ જ ચરણની રજ આપી દો. ત્યારે કહ્યું કે ચરણની રજ હું આપું, પણ મારાથી આ અહલ્યાનો ઉદ્ધાર નહીં થાય. જેણે કામ ઉપર વિજય મેળવ્યો છે, જેણે ક્રોધ ઉપર વિજય મેળવ્યો છે, મેં તો કામ ઉપર પણ વિજય નથી મેળવ્યો, મેનકાનું આપને ખ્યાલ જ છે પ્રભુ, અને મેં ક્રોધ ઉપર પણ વિજય નથી મેળવ્યો, મેં વસિષ્ઠના 99 પુત્રોને મારી નાખ્યા. એટલે પ્રભુ, કામ અને ક્રોધ ઉપર આપનો વિજય છે. ભગવાને મર્યાદા જાળવી છે, ખાલી પગનો અંગૂઠો ઊંચો કર્યો ને, એમાંથી જે હવા લાગી ને એ ધૂળની રજકણો અહલ્યા ઉપર જેવી જ પડી ને અહલ્યા પથ્થરમાંથી એક નારીના રૂપમાં ઊભી થઈ ગઈ. અસ્પૃશ્યતા લોકોને પણ ભગવાને. મને હમણાં એક રાજકોટના પ્રોફેસરે મારી સામે તર્ક કર્યો કે મહાદેવભાઈ, રાવણ જેટલો વૈજ્ઞાનિક હતો એટલો કોઈ વૈજ્ઞાનિક નહોતો. મેં તો કેમ કે રાવણે તો કેટલું કર્યું છે, ખારા પાણીને મીઠું પાણી કરવાનું શ્રેય રાવણને જાય. આ એટલા બધા આવિષ્કારો, આ બધું કર્યું છે, સોનાની આખી લંકા બનાવી છે, મોટો વૈજ્ઞાનિક હતો. મેં કીધું રામ સામે લેડ્યો હોય એટલે રાવણ કઈ નબળો તો હોય જ નહીં, વેદોનો જ્ઞાતા પણ હતો. પણ મારા રામથી વધારે તમે એમ કહો કે રાવણ શ્રેષ્ઠ હતો તો વાત ખોટી હતી. તમે જેટલા કારણો રાવણના બતાવો એનાથી 10 કારણો વધારે હું રામના બતાવી. રામે જે કાર્ય કર્યું છે, અત્યારે મેં કીધું તમે અસ્પૃશ્ય લોકોને ત્યાં તમે જમવા જઈ શકશો, બાકી રામે અસ્પૃશ્યતા દૂર કરી એક મતંગ ઋષિના આશ્રમમાં રહેવા વાળી શબરી અને જે ભીલડી જાતિની હતી
એ ભીલડી જાતિની સબરીને ત્યાં ભગવાને સામાન્ય ભોજન નહીં પણ એના હેઠા બોર ખાધા. વિચારો, આ સૌથી મોટું એ સમયમાં ક્રાંતિનું કામ કર્યું. પોઈન્ટ નંબર 2, મેં કીધું લખો રામજી વિશે. કદાચ રાવણે એની લંકાના લોકોને જ્ઞાન આપ્યું હશે, જ્ઞાનનું વિતરણ કર્યું હશે, પણ હરતો ફરતો શિક્ષક કહેવાય ને તો એ મારો રામ હતો. જંગલો જંગલોમાં ફેર્યા, આદિવાસીઓ જંગલી વિસ્તારના લોકોને શિક્ષણ આપ્યું, પ્રશિક્ષિત કર્યા, જ્ઞાન આપ્યું જીવન કેવી રીતે જીવાય. અને એ તો જવા દો, વાંદરા જેવી ચંચળ કોમ, ભલે વાંદરા ન હોય, એક ચંચળ કોમ જે કહેવાયમાં સમજતી નહોતી એવી ચંચળ કોમને રામે આખી ઊભી કરી. વિચારો કેવા હશે. અને રામ સામાન્ય માણસો પ્રત્યેનો પ્રેમ એટલો બધો રાખતા કે જ્યારે સુગ્રીવ અને વાલીનું યુદ્ધ થયું, સુગ્રીવ અને વાલીનું યુદ્ધ થયું ત્યારે જ્યારે રામને જોયા, રામથી બાણ લાગ્યું વાલીને, ત્યારે વાલીએ કહ્યું કે રામ, હું તો તમને સૌથી વધારે મૂર્ખ માનું છું. તમારે તમારી પત્નીની શોધ માટે, એક પત્નીની શોધ માટે તમે સુગ્રીવ સાથે મિત્રતા કરી, એની સાથે મિત્રતા રાખવા માટે તમે મને માર્યો. મને એમ કે તમે રાજનીતિમાં હોશિયાર છો, તમે રાજનીતિમાં શૂન્ય છો. અરે આ તો કઈ શક્તિશાળી નથી, આ તો મારાથી ડરીને ઋષ્યમુખ પર્વત ઉપર ફરે છે, એ ક્યાંય રહી નથી શકતા એક પણ જગ્યાએ. જે એની પત્નીને નથી બચાવી શકતો એની પત્ની મારા ઘરે છે, એ એની પત્નીને ન બચાવી શકે તમારી પત્નીને ક્યાંથી બચાવે. મારા જેવા સાથે મિત્રતા કરો તો એક સેકન્ડમાં તમારા દુશ્મનને આઈ લઈ આવીને બગલમાં રાખી દો, પણ જે પોતાનો જીવ નથી બચાવી શકતો એની સાથે મિત્રતા કરો. ને ત્યારે રામના શબ્દો હતા કે મને સુગ્રીવમાં બે ગુણો દેખાણા છે. પહેલો ગુણ મને સુગ્રીવમાં એ દેખાણો કે જ્યારે હું સબરી પાસે ગયો ને ત્યારે મેં સબરીને પૂછ્યું કે સબરી મારે સીતાની શોધમાં જાઉં છું, હું કઈ તરફ જાઉં? અને એ સીતાની શોધ માટે સબરીએ મને કહ્યું કે તમે પંપા સરોવર જાઓ અને સુગ્રીવ સાથે મિત્રતા કરો. મને તારા બાહુબળમાં વિશ્વાસ નથી, મને એક ભક્તના વાક્યમાં વિશ્વાસ છે. એણે આખી જિંદગી ગુરુના વાક્ય ઉપર વિશ્વાસ રાખી આખું જીવન વ્યતીત કર્યું. છેલ્લે આંખો નબળી પડી ત્યાં સુધી રાહ જોઈ મતંગે કહ્યું હતું કે દીકરી, તું રાત્રે ચોરી કરવા આવે, સેવા પર ચોરીથી કર. રાત્રે બધા સુઈ જાય ને એના જીવનમાં સેવાનો જ મતલબ. આખો દિવસ જંગલમાં ફરે, ખાખરાના પાનોને કાપીને એમાંથી પતરાવડીઓ બનાવે અને રાત્રિના 12 વાગે એટલે જળનો ઘડો ભરીને આવે. ડાબી બાજુ આખી પતરાવડીઓ ભરેલી હોય, જમણા હાથમાં એ તાવણો હોય અને ડાબી બાજુના હાથમાં યજ્ઞયોગ્ય સમિધા જે જોતી હોય યજ્ઞની એ લઈને આવે ને રોજ 2-2.5 વાગે ત્યાં સેવા કરીને જતા રહે. વિદ્યાર્થીઓ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે ત્યાં તો ખબર પડે કે લે કોઈ સેવા કરીને જતું રહ્યું, બધાને આનંદ આવતો. પણ એક દિવસ ગુરુદેવને ખબર પડીને કહ્યું કે ચોરી કરવા કોણ આવે, પકડો એને. અને પકડી લીધી. રાત્રિના 12 વાગે એક મહિલાને જોઈ હાથની અંદર સાવણ્યો હતો, ડાબા પડખાની અંદર પતરાવડીઓ હતી, સમિધાની લાકડા હતી ડાબા હાથમાં, માથા ઉપર પાણીનો ઘડો હતો. અને પકડી લીધી, કહ્યું કે ચોરી કરે છે સેવા માટે. કહ્યું કે સેવા એવા માટે ચોરીમાં કરું કે મારા જીવનનો સંકલ્પ જ હતો, મારા પૂર્વજન્મમાં મેં વિચાર્યું સંતની સેવા, સંતની સેવા, સંતની સેવા. હું પૂર્વજન્મમાં, પૂર્વજન્મ યાદ હતો, પૂર્વજન્મમાં હું એક રાજાની દીકરી હતી, હું મારી મા અને સાથે હું કુંભ સ્નાન કરવા માટે ગઈ ને જ્યારે કુંભમાં સ્નાન કરવા ગઈ મારી મા હરખાતી હતી. મારી મા કહેતી હતી કે આજે સંતોના દર્શન થશે, આજ શાહી સ્નાન છે. મેં પૂછ્યું મા શાહી સ્નાન કોને કહેવાય? સંતોને જોતા જોતા તીર્થમાં ડૂબકી લગાવી અને સંતોને જોતા જોતા ડૂબકીમાંથી બહાર નીકળવું. સંતો જે સ્નાન કરે એ સ્નાન સાથે સ્નાન કરવું અને એ તીર્થમાં સ્નાન કરવું સંતોના દર્શન સાથે, આને શાહી સ્નાન કહેવાય. આજે સંતોના દર્શન થશે. અને ત્યાં ગયા, મા સાથે ગયા તો રાજઘરાણામાં હતું, રાજાની પત્ની ને રાજાની દીકરી સ્નાન કરવા જાય એટલે ચારે બાજુ પડદા લાગેલા હતા. ડૂબકી મારતા મારતા બોલ્યા, સંતો કેમ ન દેખાતા મા? અને ત્યારે એની મા કહે કે દીકરા, આપણે રાજઘરાણામાં છીએ ને એટલે આપણે કોઈ જોઈ ન જાય ને એટલે પડદા લગાડ્યા, સંતોના દર્શન નહીં થાય. તો કે મા, તીર્થથી બહુ મોટો ફાયદો થાય? તો કે હા, આ પ્રયાગ તીર્થમાં જો એટલો ફાયદો થતો હોય તો હું ડૂબકી લગાવીને કહું છું કે હે તીર્થ, જો આપવા માંગતો હોય તો આવતો જન્મ અમને નબળામાં નબળી જાતિમાં આપજે, ઊંચા રાજકુળમાં જન્મ લઈને સંતના દર્શન ન થાય તો એ જીવન નકામું છે. પેલી ડૂબકી લગાવી, આવતા જન્મમાં રાજકુટુંબમાં નહીં, કોઈ એકદમ
એકદમ નબળી જાતિમાં જન્મ આપજે પણ સંતના દર્શન થઈ શકે. અને બીજી વખત એને માએ કહ્યું કે આપણે બહુ ગોરા છે ને, આપણે રાજ કુટુંબમાં આવ્યા, આપણે બહુ ઉજળા અને દેખાવડા છે, આપણે કોઈ જોઈ ન જાય ને એટલે સંતોના દર્શન નથી થઈ શકતા. બીજી ડૂબકી લગાવીને કહ્યું કે આવતો જન્મ મને મળે ને તો એવા ગરીબ કુટુંબમાં જન્મ મળે, એની સાથે સાથે મારો વાન પણ ગોરો નહીં પણ એકદમ સામળો થઈ જાય, હું કાળી કલરની થઈ જાઉં, હું કુરૂપ બની જાઉં. ડૂબકી લગાવી અને એ જન્મમાં તો સંતની સેવા ન કરી શકી, પણ આવતા જન્મમાં એનો જન્મ એક સબર જાતિની એક ભીલને ત્યાં જન્મ થયો, અને જેવો જન્મ થયો એ સાથે એનું સ્વરૂપ પણ એકદમ કુરૂપ હતું. અને એક દિવસ એના લગ્નનો સમય થઈ ગયો અને પૂછ્યું એને કે આ બધું શેના માટે છે? આખા ઘેટા બકરાનું બધું ભરેલું હતું અને ઘેટા બકરાથી ભરેલું આખો વાડો જોયો, આખું ગોડાઉન જોયું કે તારા લગ્ન છે ને આ બધાને કાપીને ખવડાવવાના છે. આંખમાં પાણી આવી ગયા કે મારા લગ્ન થશે એમાં એટલા પશુઓનું મૃત્યુ થશે, એનાથી તો મારે લગ્ન જ નથી કરવા. રાત્રે જે ફંદા બાંધેલા હતા ને બધાના ગાડાઓ બધાના ફંદાઓ છોડાવી નાખ્યા, બધા પશુઓને છૂટા કરી દીધા અને પશુઓના ફંદાઓ છૂટા થયા એટલે અંદરથી પશુઓમાંથી આહ નીકળી કે તે આજ અમને મુક્ત કર્યા છે, તને મુક્ત કરવા માટે પરમાત્મા ખુદ આવશે. આજે અમે મુક્ત થયા, કાલે તને મુક્ત પરમાત્મા કરશે. અને બધા પશુઓ જતા રહ્યા અને પછી લગ્ન ન કરવાના બાને દોડીને ભાગી ગયા. સંતોના આશ્રમમાં જાય કે સેવા કરવી છે પણ સંતો કે કઈ જાતિના છો? કે ભીલ જાતિના, સબર જાતિના, નીકળી જાઓ, અમે તો અભડાઈ બધાએ કાઢી મૂક્યા. પણ એક ઋષિ મતંગ ઋષિનો આશ્રમ બહુ પવિત્ર અને એને ત્યાં મારે કરવી તો છે સેવા પણ ચોરા એ કરું બાકી એ પણ ના પાડશે તો એટલે હું ચોરીથી સેવા કરતી, હું સબર જાતિની છું. તો કે મનુષ્ય તો છો જ, જાતિ પાતિના ભેદ નથી, આ તારા માટે પર્ણકુટી રહી અને હવે તારે બીજે ક્યાંય નહીં આશ્રમમાં જ રહેવાનું છે. સંતોએ વિરોધ કર્યો, અને સંતોએ વિરોધ કર્યો ત્યારે ગુરુદેવે એને બોલાવીને મતંગ ઋષિએ મંત્ર આપ્યો કે બેટા આ મંત્રનો જપ કરી રાખજે. અને સતત એ મંત્રનો જપ કરતા કરતા એક દિવસ મતંગ ઋષિનો પ્રાણ નીકળવાની તૈયાર હતી ત્યારે મતંગ ઋષિએ બોલાવીને કહ્યું કે સબરી તારે ક્યાંય જવાની જરૂરિયાત નથી, આ મંત્ર જપે રાખજે, ગુરુના વાક્યમાં વિશ્વાસ રાખજે, અખિલ બ્રહ્માંડનો માલિક અહીં ભૂલો પડશે. હે મનનો મોરલિયો રટે તારું નામ, મારે જો પડીએ આવો મારા રામ. મનનો વાર આવી પૂરો હૈયા કેરી હા, મારે જો પડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હા, મારે જો પડીએ આવો મારા રામ. સૂરજ ઉગે ને ઉગતી રે આશા, સૂરજ યોગે ને મારી ઉગતી રે આશા, સંધિયા ઢળે ને હું તો બનું રે નિરાશા, સંધિયા ઢળે ને હું તો બનું રે નિરાશા, રાત દિવસ મને સૂજે નહીં કામ, મારે જો પડીએ આવો મારા રામ. રાત દિવસ મને સૂજે નહીં કામ, મારે જો પડીએ આવો. સબરીનું સાચું નામ હતું શ્રમણા, આનું શ્રમણા નામ હતું પણ સબર જાતિમાં ઉત્પન્ન થઈ એટલે સબરી કહેવાની, સાચું નામ શ્રમણા છે. પણ અત્યારે આ જંગલની વચ્ચે રોજ રસ્તાઓ સાફ કરે, રોજ જંગલમાં એ પશુ પંખીઓને જોય અને મારા પ્રભુ ક્યારે આવે એવો વિચાર કરતા હોય. ને અત્યારે એક અભિયાન આખા ભારત લેવલે ચાલે છે, આખા ભારતમાં આજ પહેલી નવરાત્રી છે, ચૈત્ર માસ છે, તો અહીંયાથી બધાને એક નિવેદન છે, એક અભિયાન ચાલે દિવ્ય ભાસ્કર તરફથી
અને એમાં જય શ્રી કૃષ્ણ એમ નહીં, જળ શ્રી કૃષ્ણ છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા એનું પ્રમાણ છે. ભગવાને કહ્યું રસોમાં હું જલ છું. એટલે જ આપણી સંસ્કૃતિમાં કોઈ આપણા ઘરે આવે તો એને આપણે જમવાનું આપતા પહેલા હાથમાં પાણી આપીએ છીએ, આપણે એના હાથમાં ઠાકોરજી આપીએ છીએ કે પેલા તારા હાથમાં તું અતિથિ અમારા માટે છે, અમારા માટે દેવ છે, તો તને જલ આપીએ છીએ. અત્યારે પશુ પંખીઓ માટે જલની આવશ્યકતાઓ છે, એટલે જલ જ શ્રી કૃષ્ણ છે. એવા ભાવ સાથે જય શ્રી કૃષ્ણ નહીં પણ જલ શ્રી કૃષ્ણ છે, આ જલ બચાવવાનું અભિયાન ચાલે છે. તો દિવ્ય ભાસ્કર નો એવો ભાવ છે કે બધા હાથ ઊંચો કરી અને જલ શ્રી કૃષ્ણ નો નાદ કરે, એ ફોટો એ અંકિત કરી લે અને જલ બચાવવાનું અભિયાન અહીંયા નગીચાણા થી પણ થાય. જલ શ્રી કૃષ્ણ. અખલડીએ મને ઓછું દેખાય છે, અખલડીએ મને ઓછું દેખાય છે, અખલડીએ મને ઓછું દેખાય છે, અખલડીએ મને ઓછું દેખાય છે. દર્શન વિના મારું દિલડું દુભાય છે, દર્શન વિના મારું દિલડું દુભાય છે. નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો મારા રાણ. આ શ્રમણા રાહ જુએ છે રામની, ગુરુજી જતારિયા કહીને પણ પર્ણકુટીમાં ગુરુના વાક્ય ઉપર વિશ્વાસ. વાળ સફેદ થઈ ગયા, આંખે ઓછું દેખાય, છતાં પણ રોજ રસ્તો સાફ કરે અને રોજ રામની રાહ જોઈએ, રોજ ફળ કોઈ ખાટા ન હોય એવા ચાકી ચાકીને રાખે. અને છેલ્લે રામને આવવું પડ્યું અને એ રામે જૂઠા બોર ખાધા એમની પ્રાર્થના કરી કે સીતાજી કઈ તરફ મળશે. અને એને કહ્યું કે પંપા સરોવર જાઓ, ત્યાં સુગ્રીવ સાથે મિત્રતા કરો. એટલે જેણે ગુરુના વાક્ય ઉપર વિશ્વાસ રાખીને હજારો વર્ષ સુધી, ઘણા બધા વર્ષો સુધી રાહ જોઈને મને શબરીના વાક્યમાં વિશ્વાસ છે. અને બીજું, જે બીજાની પત્ની ઉપર હાથ મૂકે ને એ મારી પત્નીને શોધી ન શકે, એ સુગ્રીવની પત્ની સાથે પણ આવો વ્યવહાર કર્યો છે એટલે ન ચાલે. રાવણમાં 1000 ગુણ છે કબૂલ છે, પણ રાવણથી એક સૌથી મોટો ગુનો થયો છે, એક પરસ્ત્રી ઉપર એને હાથ મૂક્યો છે અને શાસ્ત્રો એ સહન નથી કરતા. અરે એ તો જવા દો, પણ મને એ સુવાતિ અને સંપાતિનો એ મને સંવાદ યાદ આવે છે કે ભારતની નારી પ્રત્યેનો કેવો ભાવ હોવો જોઈએ. અને એ સમયે ભગવાનના ચરિત્રમાં આગળ જતા ભગવાન પ્રવેશ કરે છે મિથિલા નગરીમાં, અહલ્યાનો ઉદ્ધાર કરી અને મિથિલામાં પ્રવેશ કરે અને મિથિલાની અંદર ધનુષ્ય ભંગ કરે છે. જે 300 લોકો આવીને ઉપાડીને મૂક્યા હોય એ કોઈ ઉપાડી ન શકતા હોય, અને દશરથ રાજાને નિમંત્રણ ન મોકલું હોય, આપણે એમ થાય કે દશરથ રાજાને કેમ નિમંત્રણ ન મોકલું, પણ અયોધ્યાના તો લોકો એવા હતા ને. કે એક ભક્તમાલની અંદરની એક કથા છે, નાભાજી એવું કહે કે એક દિવસ એક કોઈ બ્રાહ્મણ હતા ને બ્રાહ્મણ સવારના પોરમાં ક્યાંય જતા હતા ને એક ગાય હતી, અને એ ગાય હતી કીચડમાં ખૂંચી ગઈ, અને એ બ્રાહ્મણને સામે જવું તો કેમ જઈ શકે. એ બ્રાહ્મણે ગાય ઉપર પગ મૂક્યો ને સામે ટપી ગયો, પણ કીચડમાં ગાય ડૂબી ગઈ, કીચડમાં ગાય દળદળમાં ફસી ગઈ ને દલદલમાં ફસી ગઈ ને ગાય મરી ગઈ. બ્રાહ્મણ ઉભો રહ્યો, ઓહો બ્રહ્મ હત્યા લાગશે. અયોધ્યાના કામકાજથી જતો હતો ને એ જ બ્રાહ્મણે સંદેશ મોકલાયો કે હવે હું આગળ નહીં જઈ શકું, મારાથી ગૌ હત્યા થઈ છે, અને હવે ગૌ હત્યાનું નિવારણ આ ગાય તો જ જીવિત થઈ શકે કે જેણે જીવનભર કોઈ પણ અન્ય પુરુષનું ચિંતન ન કર્યું હોય, જેણે જીવનભર એના જીવનમાં સત્ય અને વરિતું કેલી હોય, એવી કોઈ સ્ત્રી એકદમ પવિત્ર જળ લઈને જો પવિત્ર જળ છાંટે તો આ જીવિત થાય. અને આ સમાચાર બરાબર કૌશલ્યા પાસે પહોંચ્યા છે.
કે ભૂદેવની બ્રહ્મ હત્યા છે ગાયને જીવિત કરવી. કૌશલ્યાજી તૈયાર થઈને જે જતા હતા ને, ક્યાં તો એની દાસીએ કહ્યું કે તમારે જવાની જરૂરિયાત નથી, અમારી રાણીને ધક્કો ખાવો પડે. એ કૌશલ્યા જગ્યાએ રાણી જતી હતી, એ રાણી દાસી જતી હતી, એ દાસી જતી હતી એક વાડવા વાળી અયોધ્યાની બજારો સાફ કરતી હતી. એને કીધું કે તમે તો રાજમાતાની સેવામાં રહ્યો, હું જાઉં છું. અને પાણીનો ઘડો લઈને વાડવા વાળી ગઈ અને એને પાણી છાંટ્યું ને ગાયને જીવિત કરી દીધી. આ વાત જનકને ખબર હતી. જનકે વિચાર કર્યો કે કદાચ નિમંત્રણ મોકલતું, કદાચ રામ ન આવી શકે, કદાચ દશરથના રાજ્યમાંથી એના કુંવરો ન આવી શકે, તો એના સામાન્ય વાડવા વાળાને કોઈને આ ધનુર્યાગમાં મોકલી દે તો મારી દીકરીને પરણાવી પડે, એટલે નિમંત્રણ ન મોકલું. પણ નિમંત્રણ વિના એક ઋષિ સાથે, વિશ્વામિત્ર સાથે ગયા. આમ તો સાચું નામ જનકનું હતું શિરધ્વજ, અને શિરધ્વજની દીકરી આ સીતાના વિવાહ અને બે દીકરીઓ માંડવી અને શ્રુતકીર્તિ એ કુશધ્વજની દીકરી હતી. અને એ આખા સ્વયંવરમાં આપણે જાણીએ છીએ કે રામજીએ એ ધનુષ્ય ભંગ કરીને કોઈ પરશુરામ સાથે એનો સંવાદ પણ છે. પણ રામેશ્વરમાં મારી રામાયણ છે, કોઈને રામાયણ સાંભળવી તો ત્યારે સાંભળશું. પણ અહીંયા શોર્ટકટમાં છ અધ્યાયોમાં છે, એટલે સીતાનો સ્વયંવર થયો અને ચારે ચારો ભાઈના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અહીંયા ભરતના માંડવી સાથે, શત્રુઘ્નના શ્રુતકીર્તિ સાથે અને ઉર્મિલાના લગ્ન લક્ષ્મણ સાથે થયા. ચારે ભાઈના લગ્ન થયા. કઈ કઈના બે વરદાનો જે કાલે આપણે કથા સાંભળી, બે વરદાનો માગ લીધા અને રામને વનવાસ થઈ ગયો. આખું અયોધ્યા રડવા માંડ્યું, આખું અયોધ્યા રોકો માંડ્યું, રામ તમે ન જાઓ ન જાઓ. અરે વ્યવસાય છોડી દીધા, વેપાર છોડી દીધા, બધું છોડી દીધું, આખું નગર અયોધ્યા બધું છોડીને રામની સાથે ચાલતું થઈ ગયું. પણ અયોધ્યાના લોકો વેપાર છોડી શક્યા, ઘરબાર છોડી શક્યા, પણ એક વસ્તુ છોડી ન શક્યા. તામસા નદીના કિનારે સુમંત્ર રથ લઈને જાય છે, આખું નગર પાછળ પાછળ દોડે છે, રડે છે. પણ જ્યારે તામસા નદીનો કિનારો આવ્યો અને રાત્રિ નિવાસ થયો, રામે કહ્યું કે અહીંયા આવાસ કરશું. રામ રથમાંથી નીચે ઉતર્યા, અયોધ્યાના લોકોને ભેટા છે. આ બધાએ ઘર બાર વ્યવસાય ધન દોલત છોડ્યા હતા, પણ નિંદરને ન છોડી શક્યા. એક ચોકું લગાડ્યું સુમંત્રને, કહ્યું કે ચાલો નીકળી જાય. એ રથ લઈને સુમંત્ર નીકળી ગયા. રામે એક પણ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ પ્રવેશ નથી કર્યો. રામજીએ આ બધું છોડી અને ભગવાન શૃંગવેરપુરમાં પણ પગ નથી જોડ્યો. 14 વર્ષના વનવાસમાં છેલ્લે ભરત આવે છે ગાદી માટે, તો એ રામે સ્વીકાર્યું નથી. દંડકારણ્યમાં જાય છે અને એ વિરહમાં દશરથનું મૃત્યુ થાય છે. રામ રામ કહેતા ભરતના ગાદીનો, ભરત ગાદીનો અસ્વીકાર કરે, પંચવટીમાં જાય. એમ આગળ જતા પંચવટીમાં રાવણની નાની બહેન સુરપંખા આવે છે. એ કામાતુર થાય, લક્ષ્મણ નાક અને કાન કાપી નાખે છે, કુરૂપ બનાવી નાખે છે, ખરદૂષણને પણ માર મારે છે. રાવણને સમાચાર મળે છે, મારીચને કહે કે તારી માયાવી હતી, એવી માયા રથ કે માયાના કારણે સોનાનો હરણ લાગવો જોઈએ. મારી જો તબ દપાયો નિક્ષિપ્તો બાણ વેગત દેવ મૃદ્વાસહ કર્મ યજ્ઞસ્ય પરિરક્ષણમ. જે યજ્ઞના રક્ષણમાં મારીચને બાર કાઢી મૂક્યો તો એ સોનાનો મૃગલો બન્યો છે. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય પ્રાય સમાપન્ન વિપત્તિ કાલે વિયોગ વિપુંસા મલિના ભવંતિ. અરે અસંભવમ હેમ મૃગસ્ય જન્મ, સોનાનો હરણો હોય જ નહીં, તમને ને મને બધાને ખબર છે. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય, રામ લોભાણા, રામ જેવો પરબ્રહ્મ પરમાત્મા સોનામાં લોભાય, આ પંચવટી અને આ મારી જ બીજો કોઈ નહીં. મારી દ્રષ્ટિએ મુંબઈ છે, આ મારી જ મુંબઈ નો હશે. મુંબઈમાં આજે પણ માયા લાગે, મુંબઈ જાવ તો બધા દોડવામાં જ હોય, પૈસા ક્યાંથી કમાય ક્યાંથી કમાય, આ મારી જ ની ભૂમિ છે. જય હો. અને એ મારી જ ની ભૂમિમાં મારી જ સોનાનો મૃગલો બનીને આવ્યો. અને ત્યારે રામને સીતાજી કહ્યું કે મારે આ સોનાનું હરણ જોઈએ. અને જ્યારે તમારો કાળ સારો ન હાલતો ને, ત્યારે રામની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ. રામજી પણ પાછળ ગયા સીતાજીના કહેવા ઉપર. અને હવે રહસ્ય, દેવી ભાગવત નું રહસ્ય હવે છે. અને ત્યાંથી મારી જે અવાજ કર્યો થોડેક દૂર જઈને, હે લક્ષ્મણ હું મરાયો, હે લક્ષ્મણ હું મરાયો. અને આ અવાજ સાંભળ્યો ત્યારે લક્ષ્મણ ત્યાં ઉભા હતા. લક્ષ્મણ ને કહ્યું કે તારા ભાઈ બોલાવે છે, તમારે જાવું નથી લક્ષ્મણજી? ત્યારે લક્ષ્મણજી કહ્યું કે જયારે મારા મોટા ભાઈ રામ જતા હતા ને, ત્યારે મને આજ્ઞા કરતા ગયા કે તારે તારા ભાભીનું રક્ષણ કરવાનું છે, આ પંચવટી છોડીને ક્યારે ક્યાંય જવાનું નથી, એટલે હું જઈશ નહીં.
અને કોઈ દિવસ સીતાજી આવું બોલે જ નહીં. પણ દેવી ભાગવતમાં સ્પષ્ટ સ્પષ્ટતા સાથે લખ્યું છે કે કાળને વશ થઈને સીતાજી એવો શબ્દ બોલ્યા ને એટલે લક્ષ્મણ ને ઊભું થઈ જવું પડ્યું. આ વાલ્મીકિ રામાયણ માં નથી, રામચરિત માનસ માં નથી, આનંદ રામાયણ માં નથી, જેટલી રામાયણો છે ટોટલી રામાયણ માં દેવી ભાગવત માં છે કે કાળને વશ થઈને આવા શબ્દ બોલ્યા. બાકી સીતા આવા કઠોર વચન બોલે જ નહીં. અને એ કાળને વશ થઈને સીતાજીના મુખમાંથી કઠોર વચન નીકળ્યા ને લક્ષ્મણ ની આંખમાંથી પાણી પડી ગયા. જે માં તરીકે સીતાને માનતો, અને સુમિત્રાએ ખાસ કહ્યું હતું કે બેટા તું જ્યારે પણ અહીંયાથી જાને આજથી તારા માતા અને પિતા તાત તુમારી માતુ વૈદેહી, હે દીકરા આજથી તારી માં આ વૈદેહી આ સીતા છે અને પિતા રામ સમ ભાતિ સનેહી, તારા પિતા છે રામ છે. અને એ જ સીતાજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, આંખમાંથી પાણી ભરી ગયા છે. અહં જાનામી સૌમિત્રે સાધુરાગચ્છ માં પ્રતિ પ્રેરિતં ભજનેનૈવ મદર્થમિહ સંગતમ્. મૃતે રામે પતિત્વાન કર્તુમિચ્છામિ કામતઃ. આ શબ્દે ભાંગી નાખ્યા અર્જુન. સીતાજીને કાળે આવું બોલાવડાવ્યું, બાકી સીતાજી પણ એવું ન બોલે. અહમ જાનામી, સીતાજી કહે હું જાણું છું. હે સૌમિત્રે, હે સુમિત્રાના પુત્ર લક્ષ્મણ, સાનુ રાગમ ચમામ પ્રતિ, મામ પ્રતિ સ અનુરાગમ, તને મારા પ્રત્યે અનુરાગ છે, તને મારા પ્રત્યે પ્રેમ છે, અનુરાગ છે. પ્રેરિતમ ભરતે નૈવ, તને પ્રેરણા ભરતે કરી છે. તારો ભાઈ મરાય એ રાડો નાખે તું જા નહીં, તારો ભાઈ મરાઈ જાય અને તું મારી સાથે લગ્ન કરી લે એવી તારી ઈચ્છા છે. મદર્થમ ઇહ સંગતમ. આવા સીતાજી બોલે નહીં પણ કાળે બોલાવડાવ્યું. કાલ શું ન કબડાવે. મૃતે રામે પતિત્વામ ન, મરી જાય ને મૃતે રામે, રામ મરી જાય પછી પતિત્વામ, તારે મારો પતિ થવું છે. કર્તુમ ઈચ્છામિ કામતઃ, એટલે તું આ કાર્ય નથી કરતો, તારા ભાઈની મદદે નથી જતો. અને પછી લક્ષ્મણથી રહી ન શકાય. એક મારી મા ઉછીને મને આમ કે કાળ વરસાદ બોલ્યા, સીતાજી નહીં કાળ બોલ્યો લક્ષ્મણને ત્યાં મોકલવા માટે. આખું વિધિનું વિધાન હતું એ પૂર્ણ કરવા માટે, બાકી લક્ષ્મણ ભાઈની આજ્ઞાને છોડીને જાય જ નહીં. એને તીર લઈને એક લક્ષ્મણ રેખા દોરી છે કે ભાભી હે માં હું તમને પ્રાર્થના કરું. આને ઓળંગી નેતાને આપણે જાણીએ છીએ કે રાવણે આવીને ભિક્ષાન દેહી કહીને છેલ્લે રેખાને ઓળંગાવી, અને એ સમયે એને લઈને જતો હતો ત્યારે અરુણનો પુત્ર જટાયુ સાથે યુક્ષુને બે લોકો ભાગ્યશાળી છે. એક હિરણ્યકશિપુ છે, જે હિરણ્યકશિપુને ભગવાનના ખોડામાં મૃત્યુનો લાભ મળ્યો, ને એક ભાગ્યશાળી જટાયુ છે. જટાયુએ રામના ખોડામાં આખો દેહ છોડ્યો. બહુ ઓછા લોકો હોય જે ખોડામાં દેહ છોડે, ભગવાનના ખોડામાં. વિચારો આ બે કેટલા ભાગ્યશાળી હશે. પણ મને ભારતની નારીને બચાવવા માટેની જે વ્યવસ્થા છે એમાં મને આ સંપાતિ ને આ બંને ભાઈઓનું જીવન મને ગમે છે. આ બે ભાઈઓ છે, એકનું નામ છે સંપાતિ, એકનું નામ છે જટાયુ. અને આ બંને ભાઈઓ એક દિવસ બંને ઉડવા માંડી ગયા. મોટો હતો સંપાતિ અને નાના હતા જટાયુ. બે ભાઈઓને પાંખો હતી, બે પક્ષીરાજ હતા. સૂર્યને પાસે જવા માટે બંને લોકો ઉડ્યા. જેવા ઉડ્યા એમાં મોટો ભાઈ આગળ હતો સંપાતિ, એની બે પાંખો બળી ગઈ, ઉપરથી નીચે આવ્યો. નીચે આવ્યો ત્યારે એ જ્યાં પડ્યો ત્યાં એક ચંદ્ર નામના મુનિ હતા, અને એને કહ્યું કે મારો આ શું વાક કહ્યું કે તને દેહ જનિત અભિમાન હતું, આ અભિમાન છોડાવવા માટે ભગવાને તારી પાંખ પાડી છે. પણ એક કામ કર, તું પ્રતીક્ષા કર, તને ભગવાન મળશે. એને કહ્યું તારી પાંખો પણ આવી જશે. પણ આ પાંખો ક્યારે આવશે ખબર છે? જ્યારે ત્રેતા યુગ હશે, અને ત્રેતા યુગમાં બ્રહ્મ પરબ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપે હશે, અને એની સ્ત્રી ખોવાઈ જશે ને ત્યારે રાક્ષસો એને લઈ જશે. એને શોધવા માટે એના જ્યારે દૂતો આવશે ને, ત્યારે એ દૂત જ્યારે શોધવા આવશે ત્યારે તારે એની પત્નીનો સંદેશો આપી દેવો, ત્યારે તને નવી પાંખો આવી જશે અને બધું આવી જશે. ત્યારે સમજવાનું તારો દિવસ ત્યારે સુવર્ણનો થઈ ગયો, અને કેટલા સમયથી અહીંયા ભૂખા હતા. આ સંપાતિની પાંખો બળી ગઈ, એટલે એ સંપાતિની પાંખો બળી ગઈ હતી રોજ માટે એનો દીકરો એ સુવાતી એના માટે અન્નનો ટુકડો લઈ આવતો, માંસનો ટુકડો લઈ આવતો, રોજ માટે લઈ આવતો. ને એક દિવસ એનો દીકરો સમયથી મોડો થયો. કહ્યું કે કેમ મોડો થયો આજે? ને ત્યારે કહ્યું કે આજ પિતાજી
આપણા કાકા છે ને, મારા કાકા જટાયુ કાકા, એ કોઈની સાથે યુદ્ધ કરતા હતા ને એવું યુદ્ધ કર્યું કે સામે વાળો થાકી ગયો ને પછી આપણા જે કાકા હતા એને જોરદાર ના પ્રહારો કર્યા, એની પાંખો કાપી નાખી, લોહી થી લથપથ હતા. હું કાકાને બચાવવા જતો હતો ને ત્યાં દોડીને જે યોદ્ધા હતો એ મારા પગમાં પડી અને શરણાગત થઈ જાય ને મરાય નહીં. ધર્મશાસ્ત્ર કહે મેં એને છોડી દીધો અને આપણા જટાયુ કાકા એકદમ આખા શરીર થી ક્ષીણ થઈ ગયા અને એ ક્ષીણ થઈ ગયા એટલે કહ્યું કે એ જટાયુ પણ શા માટે ની યોદ્ધાની સામે લડ્યો. ત્યારે કહ્યું કે એ કોઈ સ્ત્રીનું અપહરણ કરીને જતો હતો. આ કહ્યું સ્ત્રીનું અપહરણ કરીને જતો હતો અને એ બીજો કોઈ ની રાવણ હતો. જયારે રાવણ લઈને જતો ત્યારે જટાયુ એ બધા ઘા સહન કર્યા પણ છેલ્લે એવું લાગ્યું કે આ જટાયુ વૃદ્ધ છે એની હારે યુદ્ધ કરતા કરતા જો હું થાકી જતો હોય. રાવણ કહે આ તો યુવાન છે, સુવાતી મારી સામે યુદ્ધ કરી પેલા પગમાં પડી જાવ. એટલે રાવણ સુવાતીના પગમાં પડ્યો અને જતો રહેવા દીધો. ત્યારે સંપાતી બોલ્યા છે, શબ્દ નોંધ કર્યા જેવો છે કે એક ભારતની આર્ય નારીને, એક રાષ્ટ્રની આર્ય નારીને તું બચાવી ન શક. આ દીકરો નકામો છે, નીકળી જા. હું ભૂખો મરવા પસંદ કરીશ, હું ભૂખો રહેવા પસંદ કરીશ, પણ જે આર્ય નારીની લાજ ન બચાવી શકે ને એના હાથનું ભોજન નહીં કરું. દીકરાને ના પાડી દીધી. જે એક ભારત એક આર્ય નારીની રક્ષા ન કરી શકે એ તારા પગમાં પડ્યો હતો, ત્યારે આર્ય નારીની રક્ષા કરવી જરૂરી હતી. હું ભૂખો મરી જાય ભલે મને પાંખ ન હોય, સુવાતીનો ત્યાગ કર્યો સંપાતી અને રાહ જોતા હતા. અને જ્યારે સુગ્રીવ સાથે મિત્રતા થઈ પણ એને સીતાની શોધ માટે કઈ ન કર્યું, સીતાનું અપહરણ થયું. ત્યારે લક્ષ્મણ ગયા, ધ્યાન રાખજે જે વાલીને એક બાણથી મારી શકે રામચંદ્રજી તને પણ એક જ બાણથી, કે તારી કોઈ જરૂરિયાત નથી, તું તારું વચન ભૂલી ગયો છે સુગ્રીવ. અને એક જ બાણની ટંકાર કરી સુગ્રીવ ધ્રુજી ગયો. આખા સૈનિકોને ભેગા કર્યા, જામવાનને અંગદને બધાને ભેગા કરી કહ્યું જલ્દી જાઓ, એક મહિનાની અંદર સીતાની શોધ કરીને આવો. હનુમાનજી જામવાન બધા એક મહિના માટે ગયા, જો એક મહિનામાં શોધ કરીને ન આવો ને તો મને મુખ બતાવતા નહીં. અને શોધ કરવા માટે દક્ષિણના કિનારે ગયા અને મહિના દિવસમાં બસ થોડા દિવસની વાર હતી, ક્યાંય સીતાની શોધ મળી નહીં. એટલે નીચે બેસી ગયા અને અંગદે કહ્યું કે આનાથી તો હું મરી ગયો તો સારું હતું, આપણા માલિક સુગ્રીવને કેમ મુખ બતાવશું, સીતાની શોધ વિના પાછા જાતું તો. અને એ સમયે જામવાન અંગદને સમજાવે છે કે ભાઈ એવું ન વિચાર, આપણે બળભાગી છે, રામની સેવામાં તો આપણે બધા લાગ્યા છીએ. હમ સબ સેવક બળભાગી, હમ સબ સેવક બળભાગી, હમ સબ સેવક બળભાગી, સબ સેવા કરતે બળભાગી. સંત રસ ગુણ બ્રહ્મ અનુરાગી, સંત રસ ગુણ બ્રહ્મ અનુરાગી. આપણી વચ્ચે સંતો આવ્યા છે આદેશના નામ સાથે તાલીઓનો નાદ. કદાચ મારું ધ્યાન ન હોય, કથામાં હું લીન હોય તો તમારે તાલીઓ પાડી દેવી. સંતોનું સ્વાગત થઈ જાય તાલીઓના નાદ સાથે. સંત સગુણ બ્રહ્મ અનુરાગી, સંત સગુણ બ્રહ્મ અનુરાગી, હમ સબ સેવક આપણે બધા બળભાગી છે કે એક આવા બ્રહ્મની સેવામાં લાગેલા છે. એટલે ચિંતા ન કરો, ભગવાન કઈક કૃપા કરશે. આપણે રામની સંત સગુણ બ્રહ્મ અનુરાગી, સંત સગુણ બ્રહ્મ અનુરાગી, સંત સગુણ બ્રહ્મ અનુરાગી, સંત સગુણ બ્રહ્મ અનુરાગી, સબ સે ભગત
ભાઈઓ મને એવા માટે ગમે છે કે રામજી ચરિત્ર જો કોઈ ગાયું હોય તો એ તુલસીદાસજી એ ગાયું છે, અને એ ચોપાયો હું જેને માનું છે એને ચોપાયો ગમે છે. એટલે આ ચોપાયોથી રામને સમજી શકાય. અહીંયા ઘણા દિવસથી ભોજન નહોતું પ્રાપ્ત થયું અને રામની કંઈક વાત સંભળાણી, કેટલો ભાગ્યશાળી છે જટાયુ, જટાયુની વાત સંભળાણીને અંદરથી ભાઈથી રહી ન શકાનું સંપાતી થઈ. સંપાતી કહ્યું મારા ભાઈની વાત, અને જ્યારે હનુમાનજી સહિત બધા લોકો એની નજીક આવ્યા ત્યારે એને ભૂખ લાગી હતી. કબહુ ન મિલ ભરી ઉદર આહારા, આજ દિન હું બીજી એ કહી બારા, મને ભૂખ લાગી હતી ઘણા દિવસથી, અન્નનો કોડિયો મળ્યો નહોતો, આજે એટલા બધા મળી ગયા છે. પણ તમે જટાયુની વાત કરતા હતા, એ મારો નાનો ભાઈ હતો, બોલો તો ખરો શું થયું. અને કહ્યું કે એ જટાયુએ અમારા પ્રભુ રામના ચરણોમાં પ્રાણ છોડી દીધો. ને વાત યાદ આવી ગઈ કે ઓહો, એ જ રામ જે ત્રેતા યુગમાં બ્રહ્મ સાક્ષાત આવવાના છે. અને એ વાત યાદ આવી ગઈ કે કહ્યું કે મારા ભાઈનું શું થયું, કહ્યું કે મૃત્યુ થયું, તો દેવલોકને પામી ગયા. તો કે હવે મને લઈ જાઓ સમુદ્ર સુધી, હું જઈ શકું એમ નથી. બધા એને સમુદ્ર સુધી ઉપાડ્યા. જોજો સમુદ્ર ઉપર જઈ અને જટાયુને જલાંજલિ અર્પણ કરી છે કે કમસે કમ કંઈને અર્પણ કરું તો મારા ભાઈને જલની અંજલિ તો અર્પણ કરું. ને કહ્યું કે તમે બધા રામના સેવકો છો ને, સીતાની શોધમાં આવ્યા છો ને, મને વર્ષો પહેલા ચંદ્રમા નામના મુનિએ કહ્યું હતું કે તારી પાંખો ત્યારે આવશે જ્યારે રામના સેવક આવશે, ત્યારે બ્રહ્મ મનુષ્ય બનીને આવશે અને એની પત્ની ચોરાઈ જશે ત્યારે તમને આ બધું થશે. ત્રેતા બ્રહ્મ મનુજ ધરે તા સુનાવે છે ચરપતિ હરિ. ત્રેતા બ્રહ્મ મનુજ ધરે ચરપતિ હરે તાસુ ભોજ પઠ ઇહિ પ્રભુ દૂતા, તાસુ ભોજ પઠ ઇહિ પ્રભુ દૂતા, નહિ મેલે હો બપુનીતા, નહિ મેલે અશોક વાટિકામાં સીતાજી છે. આ બતાવી દીધું હતું બધા કે હવે આ પાર કેમ પહોંચી શકાય. કહ્યું કે તમારા રામનું નામ એટલું બધું મોટું છે કે ભવ સાગર તરી જવાય. આ સાગર તો કઈ નથી, રામનું નામ જ એટલું મોટું છે કે ભવસાગર ને તરી શકાય. આ સાગર તો એક સેકન્ડમાં તરી શકાય. અને જામવાને શક્તિનો અનુભવ કરાવ્યો. હનુમાનજી જતા રહ્યા, શોધખોળ કરીને હનુમાનજી પાછા આવ્યા છે. આખી લંકાને જલાવી દીધી છે. વિભીષણ સાથેની મુલાકાત પણ થઈ છે. અને પછી નળ અને નીલે આખો સેતુ બંધ બાંધ્યો છે અને રામેશ્વરની સ્થાપના કરી. આ રામચંદ્રજીએ પ્રવેશ કર્યો લંકામાં. લંકામાં મેઘનાથ સાથે, કુંભકર્ણ સાથે યુદ્ધ થયું. વિભીષણને પોતાના પક્ષમાં લઈ અને પક્ષમાં લઈને રામે વિજય મેળવ્યો. પણ આ વિજય ક્યાં દિવસે મેળ્યો? વિજયાદશમી દશેરાના દિવસે, નવરાત્રિ પૂરી થઈ ત્યારે. અને આ રામે ક્યારે આ કર્યું છે, આ અનુષ્ઠાન ક્યારે કર્યું, માં જગદંબાની ઉપાસના ક્યારે કરી, એના માટે કહ્યું કે દંડકારણ્યમાં જ્યારે સીતાજી જતા રહ્યા, સીતાજીનું હરણ થઈ ગયું, ત્યારે એ સમયે જેમ કોઈ નાનું બાળક એના માના વિયોગમાં રડે, કોઈ પત્ની એના પ્રિયના વિયોગમાં રડે, રામચંદ્રની આંખોમાંથી આંસુ પડતા પડતા દંડકારણ્યમાં શોધતા હતા. અને એ સમયે ત્રિપુરાસુરનો વધ કરવા માટે મહાદેવે જે અનુષ્ઠાન કર્યું, અરે ઇન્દ્રને મારવા માટે જે ત્વષ્ટાએ અનુષ્ઠાન કર્યું, આ બીજા મધુ કૈટપને મારવા માટે નારાયણે જે અનુષ્ઠાન કર્યું, એ બીજું કોઈ નહીં, ફક્ત ને ફક્ત નવરાત્રિનું અનુષ્ઠાન છે. અને આના માટે આ બધું થયું છે. અને એ સમયે વિચાર કર્યો કે એક અનુષ્ઠાન તમે પણ કરો. અને એ અનુષ્ઠાન માટે સીતાના યાદમાં વ્યાકુળ કિષ્કિંધામાં આખું અનુષ્ઠાન કરવામાં આવ્યું. જટાયુને અગ્નિ સંસ્કાર આપ્યો અને પછી
આ અનુષ્ઠાન રામે દંડકારણ્યમાં કર્યું, માં ભગવતીનો જપ કર્યો અને ભગવતીના જપ પછી આઠમના દિવસે ભગવતી દર્શન આપ્યા. આ તો નવરાત્રિમાં વ્રત જપ હોમ જેટલું પણ કરીએ એ બધું ફાયદાકારક છે. આ તો મહિનામાં કિષ્કિંધાના પર્વત ઉપર રામે આ વ્રત કર્યું, નવરાત્રિમાં ઉપવાસ કર્યો, માતાજીની પૂજા કરી અને રામે પણ જપ કર્યો છે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાયે વિચ્છે વારંવાર આનો જપ કર્યો છે. અને આઠમના દિવસે ભગવતી પ્રસન્ન થયા અને કહ્યું કે હે રામ, તમે વિષ્ણુ જ છો, ક્યારેક તમે રાક્ષસોને મારવા માટે વરાહ અવતાર લ્યો, ક્યારેક નૃસિંહ અવતાર લ્યો, ક્યારેક વામન લ્યો, ક્યારેક પરશુરામ લ્યો, હવે તમે રામા અવતારમાં સાક્ષાત હરી છો. તમારે દસમીના દિવસે તમને વિજય મળશે. તમે નવમીનું અનુષ્ઠાન કર્યું ને, જાઓ નવરાત્રિનું અનુષ્ઠાન કર્યું, તમે નવરાત્રિમાં દસમીના દિવસે વિજય મેળવી શકશો. અને એ જ રામજીએ આખો આખો વિજય મેળવ્યો એ દસમીના દિવસે મેળવ્યો છે. દસમીના દિવસે જયારે વિજય મેળવ્યો, પણ જયારે રાવણની સામે યુદ્ધ કરતા હતા, કોઈ પણ રીતે જીતી શકાય એમ ન હતા. અને ત્યારે ભરતે કહ્યું, લક્ષ્મણ કહે કે મોટા ભાઈ, આપણે આને જીતી નહીં શકીએ, જો તમારી ઈચ્છા હોય તો હું ભરતને બોલાવી લઉં, આપણે અયોધ્યાથી આખા સૈન્યને બોલાવી લઉં. આ તો માયાવી છે, આપણી પાસે રથ નથી, એની પાસે રથ છે, આપણી પાસે વાંદરો છે, એની પાસે માયાવી શક્તિશાળીઓ છે, હું બોલાવી લઉં ભરતને સૈન્ય સાથે. ત્યારે રામનો જવાબ હતો, સસૈન્યમ ભરતમ વાપિ સમાહૂય સહાનુજમ અનિષ્યામો વયમ શત્રુ કિમ શોચસે વૃથાગ્રજ. તમે કદાચ બોલાવવા જાઓ, પણ આપણે કોઈને બોલાવવા નથી, કારણ કે આપણે જો બોલાવશું, આપણે તો કોના સંતાન છીએ, રઘુના સંતાન છીએ, એકલા હાથે જેને દસે દસ દિશાઓ જીતી એના સંતાન છીએ ને, આપણે ભરતને બોલાવવા પડે. અરે ઇન્દ્રને પણ દુઃખ ભોગવવું પડતું. રામજી કહે, લક્ષ્મણ તું થોડાક દુઃખથી હારી ગયો છે, પણ સમય જ્યારે આવે ને, જ્યારે ભગવતીની કૃપા થાય ત્યારે સમય આવે એટલે બધું રેડી થઈ જાય. એ સમય આવે એટલે રામે એક ઇતિહાસ સંભળાવ્યો. શતયુપા નામનો એક ઇન્દ્ર, કેટલો સુંદર રથ. હા, રામે આ ઇતિહાસ આને જણાવ્યો છે કે શતયુપા નામનો એક ઇન્દ્ર, અને આ ઇન્દ્રની પત્ની હતી ઇન્દ્રાણી. આ પતિ પત્ની બંને લોકો એ વ્રત કરતા હતા, અને એક દિવસ થયું એવું કે ઇન્દ્રને શ્રાપ લાગ્યો છે બ્રહ્મ હત્યા, અને એને એક ત્વષ્ટાના પુત્ર એના દીકરાને મારી નાખ્યો, અને વિશ્વરૂપને મારી નાખવાના કારણે એના શરીરમાં 1000 કાણા પડી ગયા. 1000 કાના પડી ગયા, અને એ માનસરોવરમાં જઈને સતાઈ ગયો ઇન્દ્ર. હજારો વર્ષ સુધી ત્યાં રહ્યો, પણ ઇન્દ્રનું સીટ કઈ ખાલી તો ન રહી. ઇન્દ્ર એક પદ છે, એ શતયુપાના પદ ઉપર બેસાડી દેવામાં આવ્યો નહુશને. નહુશ ઇન્દ્ર બની ગયો. પછી એની દ્રષ્ટિ બગડી ઇન્દ્રાની પ્રત્યે. ઇન્દ્રાણીનો હાથ પકડીને કહ્યું કે તું મારી પત્ની બની જા. અરે, કહ્યું કે મારો પતિ તો શતયુપા છે, તારી સાથે કેમ પત્ની થાવ? તો કે નહીં, હું આ ગાદી ઉપર બેઠો એટલે તારે મારી પત્ની બનવું જ પડશે. ત્યારે પ્રાર્થના કરીએ કે તમે મારી સાથે જબરદસ્તી ન કરો, મને થોડો સમય આપો. ને રડતા રડતા બ્રહ્માજી પાસે ગયા ઇન્દ્રા, કે આનાથી બચાવો તો ખરા. કહ્યું કે હવે આનાથી બચવું હોય તો તમે જાઓ ઉપાસના કરો જગદંબિકાની, અને જગદંબિકાની જઈને રીમ મંત્રની ઉપાસના કરી છે, અને વારંવાર રીમ મંત્ર જપે રાખ્યા. અને ભગવતી પ્રસન્ન થયા કે તારા પતિના પદ ઉપર તારે બેસાડવું હોય તો તું નવરાત્રિનું અનુષ્ઠાન કર. નવરાત્રિનું અનુષ્ઠાન કરી, અને માતા ભગવતીએ કહ્યું કે નજીક આવ, તને કાનમાં કહું, ત્યાં જઈને કહેજે કે નહુશ હું લગ્ન કરીશ, પણ તમે મને તેડવા આવો તો અનોખી સવારી લઈને આવો. ગણેશજીની સવારી ઉંદર છે, કાર્તિકેયની સવારી મોર છે, મહાદેવની સવારી નંદી છે, ભગવતીની સવારી સિંહ છે, એવી સવારી નહીં, કઈ અનોખી સવારી લઈને આવો. અને એ જયારે કહે કે તમે કયો એ સવારી ઉપર આવું, તો કહેવાનું કે સાતે સાત ઋષિઓને પાલખીમાં જોડીને લઈ આવો તો હું તમારી સાથે આવવા તૈયાર છું. અને જેવા નહુશ પાસે ગયા કે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ અનોખી સવારી લઈને આવ, કે તું કે એ સવારી લઈને આવું, ગરુડ લઈને આવું, હાથી લઈને આવું, કે નહીં સાત ઋષિઓને રથમાં જોડીને લઈ આવું. અને ઋષિઓને પ્રાર્થના કરી, હું તમારો ઇન્દ્ર છું, તમે સાત જોડાઓ, ઇન્દ્ર દેવતાઓના રાજા છે. એટલે ઋષિઓ કઈ બોલ્યા નહીં, અને બધા લોકો રથમાં જોડાઈ ગયા. આ રથમાં પગ ઉપર પગ ચડાવીને બેઠો. રામ કહે થયો આ ઇતિહાસ લક્ષ્મણને કે તું રાવણ ન મરે એમાં મૂંજા નહીં, આપણે રથ વિના ના હોય મૂંજા નહીં, કાલ કાલનું કામ કરશે. અને જયારે આ સાતે સાત ઋષિઓને લઈને જતા હતા, જયારે સામે ઉભા હતા આ ઇન્દ્રાણી, ઇન્દ્રાણી કહે જલ્દી કરો સ્વામી, જલ્દી કરો,
સ્વામી જલ્દી કરો, હવે આ ઋષિઓ તો કેવી રીતે ચાલે, ઘોડાની જેમ દોડી તો ન શકે, એટલે એને અગત્યને પગ માર્યો, સર્પ સર્પ એટલે દોડ દોડ જલ્દી કર જલ્દી કર, પણ એ સમય સર્પ સર્પ અપસર્પ અપસર્પ હટી જા જલ્દી દોડ, સર્પ અપસર્પ સર્પ અપસર્પ જલ્દી કર સાઈડમાં હટી જા દોડ, ને સર્પ સર્પ બોલતો તો એટલે અગત્યે શ્રાપ આપ્યો કે તું ઋષિઓને પગ અડાડે, ઋષિઓને પગ માર્યો, ઋષિઓને પગ અડાડે જા, સર્પ સર્પ બોલે તું સર્પ યોનીમાં જા, અને એ સમયે સર્પ યોનીમાં જતા રહ્યા, અને એ પછી અંબિકાની આરાધનાથી સતયુપા પાછા ગાદી ઉપર આવી ગયા, અને ઇન્દ્ર ગાદી ઉપર આવ્યો અને અર્ઘ્યથી પૂજન કર્યું, રથંકર સામ નામનો ધ્વનિ ગુંજવા મળ્યો, અને ધ્વનિ ગુંજવા મળ્યો ત્યારે નારદજી પ્રગટ થયા કે ભગવાન તમારા અવતારનું પ્રયોજન યાદ છે, રામ અને લક્ષ્મણની સામે નારદજી પ્રગટ થયા, આ બીજી કોઈ રામાયણમાં નહીં હોય, દેવી ભાગવતમાં જ છે, રથંકર સામવેદનો મંત્ર સંભળાણો, નારાયણ નારાયણ પ્રગટ થયા અને કહ્યું કે તમે ચિંતા ન કરો, રાવણનો કાળ સીતા છે, રાવણ પૂર્વ જન્મમાં એક મુનિની કન્યા હતી, આ સીતા હતી એક કન્યા હતી એક ઋષિની એક બ્રાહ્મણની દીકરી અને તપસ્વી હતી મુનિ કન્યા, અને એ તપ કરતી હતી, રાવણ 71 ચોકડી સુધી જીવ હતો, 72 ચોકડી સુધી, 71 ચોકડી એટલે એક મનુ એક કલ્પ, 14 મનુ એટલે એક કલ્પ, આખો એક કલ્પ ઉપર એક ચોકડી વધારે જીવ હતો, કલયુગ ત્રેતા દ્વાપર ને સત્ય એમ ચતુર્યુગી થાય, ઈ 71 વખત પૂરી થાય ચતુર્યુગી તયે ઈ એક મનુ થાય, આ 72 એક મનુ ઉપર એક ચોકડી, 72 ચોકડી સુધી રાવણ જીવ હતો, ને ઈ તપસ્વી કન્યાને જોઈ ને વિચાર આવ્યો કે લગ્ન કરવા, એને ચોટલો પકડ્યો, પેલા પ્રસ્તાવ મૂક્યો કે લગ્ન કર, કહ્યું કે હું તો ઋષિ કન્યા તપ કરવા માટે જન્મી છું, ચોટલો પકડ્યો ને છેલ્લે ખેંચો, એવો ખેંચો ત્યારે આ કન્યાએ શ્રાપ આપ્યો છે ઋષિની કન્યાએ, દુરાત્મા સ્તવનાશાર્થમ ભવિષ્યામિ ધરાતલે આયોન્યા વરાનારી ત્યક્ત્વાદેહં જહાવપિ, કયું આયોનિજા વરાનારી, હું આયોનિજા રીતે જન્મ લે, કોઈ યોનિમાંથી નહીં ધરતીમાંથી પ્રગટ થાય, અને આવતા જન્મમાં તારો કાળ બનીશ, આ વખતે તો હું તારો કાળ ન બની શકું, હું બ્રાહ્મણની દીકરી છું, તપસ્વીની છું, તપસ્વીની થઈને જો તને તારી હત્યા કરું તો અમારી તપસ્યા ઉપર દાગ લાગે, આવતા જન્મે હું ક્ષત્રિય ને ત્યાં જન્મ લઈશ, કોઈ યોની વિના ધરતીમાંથી પ્રગટ થાય, તારા મોતનું કારણ બનીશ, એટલે આ સતી સીતા છે ને એ જ રાવણના મોતનું કારણ છે, એ પૂર્વ જન્મની બ્રાહ્મણની કન્યા તપ કરતી કન્યા એટલે આ સીતા છે, સીતા રાવણને વશ થશે નહીં, તે નિરંતર આપનું ધ્યાન કરે છે, કામધેનુ ગાયનું દૂધ લઈને ઇન્દ્ર રોજ દૂધ પીવડાવવા જાય, એટલે એને ભૂખ તરત કઈ લાગતી નહીં, આપણે વિચાર કરીએ અશોક વાટિકામાં સીતાજીને કઈ ખાવું નહીં પડતું હોય, સીતાજીએ રાવણની આ આંગણાની એક પણ વસ્તુ ચાખી નથી, લંકામાંથી સીતાજી કઈ લીધું જ નથી, ઇન્દ્ર રોજ કામધેનુ દૂધ આપી જાય ને ભૂખ તરસ લાગે નહીં, અને રાવણના નાશ માટે આ શક્તિને અર્જિત કરો, નવરાત્રિનું અનુષ્ઠાન કરો, ત્રિપુરાસુરને મારવા માટે મહાદેવે પણ અનુષ્ઠાન કર્યું હતું, અને એ નવરાત્રિનું અનુષ્ઠાન છે, હવે જ્યારે જ્યારે પણ મધુ કૈટપને મારવા માટે હરિએ પણ આ જ અનુષ્ઠાન કર્યું હતું, અને ઇન્દ્રએ પણ રુદ્રાસુરને મારવા માટે આ જ અનુષ્ઠાન કર્યું હતું, રુદ્રાસુરની તો કથા છે, આગળ આવશે છઠ્ઠા સ્કંદમાં, કાલે આવશે, રુદ્રાસુરને મારવો ત્યારે ઇન્દ્રએ ભગવતીની ઉપાસના કેવી કરી, ઈ ભગવતીની ઉપાસના કરી, ઈ ભગવતીની ઉપાસના ક્યાં કરી, શા માટે ચોરવાડમાં ઝુંડ ભવાની છે, જ્યાં શા માટે આદરીમાં મહાકાળીનું મંદિર છે, શા માટે આદરીમાં ગુપ્ત ગંગા છે, આ બધા રહસ્યો આ દેવી ભાગવતમાં આ રુદ્રાસુરની સ્તુતિ સાથે જોડાયેલા છે, દધીચી નામનો એક બ્રાહ્મણ જે સૌથી વધારે અથર્વેદનો જેણે પ્રચાર કર્યો અને સૌથી વધારે આપણા જૂનાગઢ જિલ્લામાં રહ્યા, ગિરનારમાં સૌથી વધારે દધીચી રહ્યા છે, અરે અહીં વિસણવેલ જેને કહીએ, દેવદ્રા નામનું ગામ છે ગઢુ પાસે, દેવધરા જ્યાં અશ્વિની કુમારો ત્યાં ઉતરા હતા, આજે પણ વિસણવેલમાં એનો આશ્રમ છે દધીચીનો, આજે પણ આદરી ગામમાં દધીચીનો આશ્રમ છે, આ દધીચી કોણ હતા જેણે પોતાના હાડકાનું બલિદાન કર્યું, એટલે આ ઇન્દ્રનો ઇન્દ્રને મારવો હતો રુદ્રાસુરને ત્યારે પણ આ જ અનુષ્ઠાન કર્યું હતું, એટલે આપ પણ અનુષ્ઠાન કરો, એ અનુષ્ઠાન કરવાથી આનું થશે, અને પાછું નવરાત્રિમાં આસો મહિનામાં યુદ્ધ તો કરતા હતા રામજી, પણ યુદ્ધ સાથે સાથે રામજી ભગવતીનું સ્મરણ કરતા હતા, એક એક બાણે ઓમ રીમ ઓમ ઐમ એમ ક્લીમ મંત્રો સાથે બાણ ફેંકતા હતા, અને જ્યારે દસમો દિવસ આવ્યો, દસમે દશ અવતાર,
આ જય વિજયાદશમી એ દિવસે વિભીષણે કહ્યું કે એના પેટની અંદર અમૃતનો કુંભ છે અને ત્યાં બાણ છોડો, અને આઠમીના જે દર્શન આપ્યા હતા ને એ સમયે જેવું જ બાણ છોડ્યું, અને એ બાણ છોડવાની સાથે માલિની છંદમાં વર્ણન કર્યું છે કે એ વર્ણન સાથે રાવણનું મૃત્યુ થયું અને રાવણ ઉપર રામનો વિજય થયો એ ભગવતીની કૃપાથી. એટલે બે વખત રામજીએ પણ અનુષ્ઠાન કર્યું, એક કિષ્કિંધામાં અને એક ચાલુ યુદ્ધમાં. આ બે અનુષ્ઠાન કર્યા અને અનુષ્ઠાન કરવાના કારણે રાવણની સામે રામનો વિજય મેળવી શક્યો. અને આ રામની વંદના કરવી હોય તો ફક્ત એક જ સ્તુતિમાં કહી શકાય. લક્ષ્મણાચાર્યજીએ આ સ્તુતિ બનાવી છે, પણ બે મિનિટ માટે એ રામને યાદ કરી લઈએ. રઘુપતિ રાવ રાજા રામ પતિ પાવન સીતારામ પતિ રાવ રાજા રામ પતિ પાવન સીતારામ સીતારામ પ્યારે તો ઉતાર્યા પાર ગંગાને મેં
ઉતાર્યા પાર ગંગાને તમે ઉતારો ભાવ પાર પગ મને ધોવા દો રઘુરાયને ધોવા દો રઘુરાય મને સકો પડો મન ભાઈ પગ મને ધોવા દો રઘુરાયને એટલો સમય રામ મારી સાથે રહી રામ ફેરા ફરાવા માંડ્યો અને લક્ષ્મણે કહ્યું કે બહુ ચક્કર ન લગાવ રામજી હવે ઉતારી દે ભાઈ મને ચક્કર આવે છે કે ખાલી એક બે ચક્કર લગાવો એમાં ચક્કર આવવા માંડ્યા તમે અમે 84 લાખ યોનીમાં ચક્કર મરાવો અમને ચક્કર નહીં આવતી હોય જેમ તમે થાકી ગયા એમ અમે થાકી ગયા છે પ્રભુ હવે પાર ઉતારી દો એમાં રામજીનું ચરિત્ર આ 6 અધ્યાયમાં છે એના રહસ્યો મેં આપને જણાવ્યા છે રામજી 10મીના દિવસે વિજય મેળવ્યો છે એ ફક્ત ને ફક્ત માં ભગવતીના અનુષ્ઠાનના કારણે જન્મે જે કે ધન્ય થઈ ગયો આજે રામજીએ પણ ભગવતીની આરાધના કરી આ સાંભળીને પણ મેં એવું સાંભળ્યું છે કે મારા પૂર્વજો જન્મે જે કે પરીક્ષિત યુધિષ્ઠિર અર્જુન આ મારા પૂર્વજોએ પણ તમારી ક્યાંય આરાધના કરી અરે કહ્યું એ તારા પૂર્વજોએ નહીં તારા પૂર્વજોનો જે સ્વામી હતો ને અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયો એ કૃષ્ણ કનૈયાએ પણ ભગવતીની આરાધના કરી હતી કારણ કે જે પ્રતાપી વસુદેવ હતા એ વસુદેવ બીજા કોઈ નહીં કશ્યપ મુનિ હતા અને આખી સુંદર કથા કહી છે કે કશ્યપ મુનિનો હંસ હતા પૂર્વકાળમાં શ્રાપ હતો એ વસુદેવને એટલે વસુદેવના શ્રાપના કારણે એને પાછું આવવું પડ્યું કોણ હતા વસુદેવ જેને ગાયની સેવા કરવી પડી કહ્યું કે કૃષ્ણનો જન્મ નંદ બાબાના ઘરે શા માટે થયો નંદ બાબાને ત્યાં ભગવાન શા માટે મોટા થયા કશ્યપની બે પત્નીઓ હતી એકનું નામ હતું અદિતિ એકનું નામ હતું સુરસા આ અદિતિ અને સુરસા એ જ દેવકી અને રોહિણી તરીકે જન્મ લીધો હતો વરુણ પાસેથી વરુણે શ્રાપ આપ્યો હતો ક્રોધ વર્ષમાં આવીને કે મનુષ્ય બનીને તમારે પૃથ્વી ઉપર જવું પડશે કશ્યપ મુનિ એક યજ્ઞ કર્યો કશ્યપ મુનિ કે મારે યજ્ઞ કરવો છે યજ્ઞ માટે મારે દિવ્ય ગાય જોઈએ એમાંથી દૂધ એમાંથી ઘી મળે તો ગાય લઈ જા વરુણ પાસેથી એક ગાય લઈ આવ્યા અને ગાયના દૂધથી પંચામૃતમાં ઉપયોગ થયો એના ઘીથી યજ્ઞ કરવામાં આવ્યો પણ ગાય ગમી ગઈ વરુણ વારંવાર કહેવાય યજ્ઞ પૂરો થયો કશ્યપ ઋષિ ગાય મોકલાવો ગાય મોકલાવો પણ ગાય મોકલાવી જ નહીં અને ગાય ગમી ગઈ એટલી બધી અને ગમી ગઈ એટલે ન મોકલાવી રહી વરુણજી એક દુઃખી થઈને કીધું કે આ વાછરડાઓ દુઃખી થાય છે તમે ગાયને નથી આપતા ને તમને બહુ ગાયની સેવા કરવાની ઈચ્છા છે ને તો હું તમને જાવ શ્રાપ આપું છું કે તમારે ગોવાળ બનવું પડશે અને એ જ ગોવાળ બનીને એક વસુદેવના રૂપમાં કશ્યપનો અવતાર થયો એક શ્રાપ ભોગવવા માટે ગાયો ચરાવવા માટે નંદ બાબા તરીકે ઉત્પન્ન થયા અને આ જે સુરસા અને અદિતિના કારણે આ બધું થયું હતું એટલે કહ્યું કે તમારે બેયને જાઓ તમે એક વસુદેવની પત્ની બનશો બે વસુદેવની પત્ની બનશો પણ તમારે ગોવાળને ત્યાં તમારે મોટું થવું પડશે અને એ જ રોહિણી બનીને પ્રગટ થયા અને રોહિણી બનીને ભલે એ પત્ની હતા વસુદેવના પણ એને ગોકુળમાં રહેવું પડશે અને અદિતિને શ્રાપ આપ્યો કે તારે 6 મૃત બાળકોને જન્મ આપવો પડશે કારાગારમાં દુઃખ ભોગવવું પડશે અંશે નત્વામ પૃથિવ્યામ વે પ્રાપ્ય જન્મ યદોકુલે હે યદુકુળમાં જન્મ થશે અને આ બંને રીતના જ્યારે શ્રાપ આપ્યો ત્યારે ગાયને કેમ પાછી ન આપતા એના માટે પૂછ્યું કે શા માટે ગાય ન આપતા આપ તો સર્વજ્ઞ છો બુદ્ધિમાન છો પણ બુદ્ધિમાન થઈને પણ ગાય કશ્યપે પાછી ન આપી એની પાછળનું કારણ હતું દીતીનો શ્રાપ હતો દીતીએ શ્રાપ આપ્યો હતો કારણ કે અદિતિના પુત્રો થયા એ બધા દેવતા થયા દીતીના પુત્રો થયા એ દૈત્ય થયા અને વારંવાર દીતી અને અદિતિના બાળકો ઝઘડતા હતા અદિતિના ઇન્દ્ર થયા અને દીતીના પુત્રો થયા ઇન્દ્રએ વારંવાર દૈત્યનો નાશ કર્યો એટલે દીતીએ એક દિવસ એના પતિને પ્રાર્થના કરી કશ્યપને માગસર મહિનો ચાલતો હતો એ પ્રાર્થના કરી કે મને પણ એવો એક દીકરો ઉત્પન્ન થાય જે ઇન્દ્રને મારે તો કે દેવી એના તમારા માટે એના માટે વ્રત કરવું પડે તો કે હું વ્રત કરીશ અને વ્રતના નિયમો બતાવ્યા જ્યારે પણ વ્રત કરો ને ત્યારે વ્રતના સમયમાં તમાકુ ન ખવાય આપણે રહેતા હોય નવરાત્રી કાચી પાત્રી ખાઈ જાય ઘણા બધા આ દુનિયામાં બાપુએ પહેલા દિવસે જ કીધું કે માણસો અત્યારનો ડિજિટલ ઉપવાસ નથી કરી શકતા લોકો મોબાઈલને નથી છોડી શકતા એમ હું કહું શારીરિક ઉપવાસ સૌથી મોટો ઉપવાસ એ છે કે માવા અને તમાકુનો ત્યાગ કરવો એ સૌથી મોટો ઉપવાસ છે બે ટાઈમ જમી લો તો કંઈ વાંધો નથી પણ તમે માવા છોડતા હોય મારી દ્રષ્ટિએ તમે એજ્યુકેટેડ છો તમે શિક્ષક છો
તમે ટીચર છો, તમે પ્રાધ્યાપક છો, તમે એમ એ પીએચડી છો, તમે ડોક્ટરેટ છો, એમબીબીએસ છો, એમડી છો, તમે હાઈસ્કૂલમાં ભણાવતા હોય વિદ્યાર્થીઓને, તમે હિન્દીના શિક્ષક હોય, છતાં પણ માવો ચોરતો ચોરતા હોય તો મારી દ્રષ્ટિએ તમે અભણ છો. એ વ્યસની છે, એ અભણ છે. એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ કેરેક્ટર. શિક્ષણનો અંત ચરિત્ર નિર્માણ છે. ચરિત્ર નિર્માણ ન કરી શકે એ શિક્ષણ શિક્ષણ ન કહેવાય, એ તો થોથા કહેવાય. એવા સર્ટિફિકેટ તો ઘણા ભેગા થાય. મારે અહીંયા થોથા પડ્યા છે. સર્ટિફિકેટો કેટલા જોઈએ? નેટનું સર્ટિફિકેટ મારી પાસે છે, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટનું, પીએચડીનું છે, એમએનું છે, આચાર્યનું છે, જ્યોતિષી ડિગ્રીઓ છે, ન્યાયના શાસ્ત્રાર્થનું છે. ઢગલો પડ્યો આ સર્ટિફિકેટોનો. મને વિનોબા ભાવે યાદ આવે. વિનોબા ભાવે શિયાળાનો સમય હતો. એક પછી એક શિયાળામાં માને ઠંડી ન લાગે ને એટલે બાજુમાં લાકડા પડ્યા હતા, લાકડામાં એક પછી એક કાગળ બાળતા હતા. માએ કહ્યું આ શું બાળે? વિનોબા ભાવે કહે મારા શર્ટી બાળું છું માં. અરે તે આ શર્ટીઓ માંડ માંડ કરીને મેળવા ની બાળાએ કઈ કામ આવશે પડ્યા હશે તો? કહ્યું કે માં પડ્યા હશે ને તો ક્યારેક નોકરી કરવાની ઈચ્છા થશે. નોકરી કરવાની ઈચ્છા જ ન થાય એટલે બધા બાળી નાખ્યા. અંદરની મહેચ્છાઓ બાળવી પડે, અને જ્યાં સુધી અંદરની મહેચ્છાઓ ન પડે ને ત્યાં સુધી ભગવાને ન મળે. એક ખાલી ગિરનાર ચડવો હોય તો તમને કોટ ભારી લાગે, તમને બૂટ ભારી લાગે, સ્ટાલ ભારી લાગે. આવો ભાર લઈને ગિરનાર ન ચડી શકાય તો ઈચ્છાઓના પોટલા લઈને વૈકુંઠ પણ ન ચડી શકાય. ઈચ્છાઓના કોથળાને બારવા પડે, એ બારે તો ભગવાન મળી શકે. અહીંયા દ્વિતીય કહ્યું કે હું વ્રત કરીશ. વ્રતનો પહેલો નિયમ છે કે વ્રતના દિવસે અસત્ય બોલવું જ નહીં. ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા ઘેરે કરતા હોય અને કહ્યું ભાઈ કઈ બાજુ હતો આજ મોડો પીગો, કે આજ હું કેસો જ હતો, હોય એવો માંગરો ને કે કેસો જ. સત્યનારાયણ ભગવાનની કથાનો પહેલો નિયમ છે સત્ય બોલવું. એક દિવસ તો જીવનમાં કાઢો સત્ય બોલવાનો. આચરણ ન કરી શકો સત્યનું, ડાયરી લઈને બેસજો, ખબર પડશે કેટલા ગપ્પા મારીએ, જેમાં કોઈ લાભ નહીં, જેમાં કોઈ નુકસાન નહીં, તો એ ગપ્પા લગાવીએ એટલે ગપ્પા જ લગાવીએ. સત્ય બોલવાનું પહેલું વ્રત છે. વ્રતના દિવસે મજ્જનમ ન કર્તવ્યમ. વ્રતના દિવસે નદીઓમાં ડૂબકીઓ ન મારા. એક બે ત્રણ આપણે બધા ગંગામાં જાય ત્યારે ગંગાજી જોઈને ડૂબકીઓ મારવા જ માંડીએ, મારવા જ માંડીએ. શાસ્ત્રમાં ના છે મજ્જનમ ના કુરિયાત. એકાદી ત્રણ ડૂબકી લગાવીને પછી લોટાથી સ્નાન કરો. વ્રતનો દિવસ હોય એટલે જૂઠું મુખ ન રખાય. આપણે જમવા બેઠા હોય ને કોઈ બોલાવે એટલે ઊભા થઈને એને બોલવા જાય અને હાથ મિલાવીએ, તમે ત્યાં સુધી અશુદ્ધ છો. જ્યાં સુધી પાણી ન પીવું ત્યાં સુધી અશુદ્ધ છો. તમારું મુખ જૂઠા મુખે કંઈ ન કરાય. જૂઠા મુખે ધોવાય પણ નહીં, દાડિયા ખાતા ખાતા લાંબા થઈ જાય. શાસ્ત્રમાં નિષેધ છે. જમવા સમયે તમારા પગ ધોયેલા હોવા જોઈએ અને સુવા સમયે તમારા પગ કોરા હોવા જોઈએ, ભીના ન હોવા જોઈએ. તમારું જે દિવસે વ્રત હોય એ દિવસે તમે દિવસ દરમિયાન સૂઈ ન શકો. વ્રત હોય દિવસે તમે ગાળો ન બોલી શકો. પણ આ વ્રતના દિવસે કંઈક ખાયકા હશે ભાઈ. કથામાં ગયા હશે કોઈ દેવી ભાગવતમાં? કોઈને થાક નથી લાગતો ને ભાઈ કે આ વચ્ચે ક્યાંય ઇન્ટરવેલ નથી રાખતા? મને આજે કોઈએ કહ્યું કે તમે આ ઇન્ટરવેલ, મેં કીધું ભાઈ ઇન્ટરવેલ નહીં આવે. તમને કદાચ જો એવી અગવડતા થાય તો પાણીના જગ વચ્ચે વચ્ચે રાખી દેજો, બાકી વચ્ચે વચ્ચે ઊભા થાવ કે જો ઇન્ટરવેલ રાખું તો તમે પાછા આમ બેસી ન શકો. આ વિચારો પાંચ થઈ ગયા. હવે એક જ કલાક બાકી છે, પણ જો તમે વિચાર રાખો કેટલા વાગ્યા કેટલા વાગ્યા, ઘડિયાળમાં જોઈ રાખો તો મેળ આવે નહીં, તો એક કલાક કાઢવી બહાર પણ. પણ હવે તો મારે એક એવી બધી રહસ્યની વાત કરવી છે પ્રહલાદજીના ચરિત્રમાં. કદાચ આ ચરિત્રો બીજા કોઈ પુરાણોમાં નથી. મેં બધા પુરાણો વાંચ્યા પછી કહું છું, એ ઓનલી ફોર દેવી ભાગવતમાં છે. આ દ્વિતીય વ્રત કર્યું છે અને વ્રતમાં એક દિવસ થયું એવું કે જો મને મારવા વાળો દીકરો ઉત્પન્ન થશે તો, એટલે ઇન્દ્રે વિચાર કર્યો કે આને વ્રત ભંગ કરી દેવું છે. એટલે એક દિવસ કંઈક જમતા જમતા સાંજના સમયે નીંદર આવી ગઈ અને સૂર્યાસ્ત સમયે સૂઈ ગયા. સૂઈ ગયા એટલે સીધો પ્રવેશ કર્યો ઇન્દ્રએ પેટમાં. પેટમાં જેવો પ્રવેશ કર્યો ને પ્રવેશ કરવાની સાથે અંદર રહેલું બાળક હતું, એ બાળકને મારવા માટે એને મારુદ રડ નહીં એમ કરીને એ બાળકના સાત ટુકડા કરી નાખ્યા. તો એ સાત ટુકડા હલતા હતા, એ સાત ટુકડા હતા, એકના સાત સાત ટુકડા કર્યા એટલે સત્યુ ને 49 થયા. એ 49 થયા પણ એ 49 જીવિત રહ્યા. અને આ વ્રત કર્યું તો એના કારણે એની બુદ્ધિ સાત્વિક બની એટલે એ 49 મરુતો થયા અને ઇન્દ્રના સૈનિકો બની ગયા. અને આ ઇન્દ્રના સૈનિકો બન્યા, આશ્રિત થયા અદિતિ. અને ઇન્દ્રને કહ્યું તારા સ્વર્ગનું રાજ્ય ચાલ્યું જશે. અદિતિ દિતિએ શ્રાપ આપ્યો કે મારા દીકરાને માર્યા, જ્યાં હું તને શ્રાપ આપું ઇન્દ્ર કે તારું રાજ્ય તારી પાસે છીનવાઈ જશે. સત્ય, પવિત્રતા, દયા અને દાન
આ સંપૂર્ણ પાડવું અઘરામાં અઘરું છે. અને બ્રહ્માજીનો પુત્ર ધર્મ થયો, એનાથી 10 પુત્રો થયા, અને 10 પુત્રો થયા એમાં 2 4 દીકરાઓ થયા ધર્મ અને દક્ષ પ્રજાપતિની કન્યા. ધર્મથી 10 પુત્રો થયા અને એ 10 સાથે ધર્મએ લગ્ન કર્યા, કન્યા સાથે એના 4 દીકરાઓ થાય. ધર્મના 4 દીકરાઓની કથા અતિ દુર્લભ ને અતિ સુંદર છે. એના સૌથી મોટા દીકરા હરિ, ધર્મના મોટા દીકરા હરિ, બીજા કૃષ્ણ, ત્રીજા નર અને ચોથા નારાયણ. 4 દીકરાઓ હતા. હરિ અને કૃષ્ણ યોગાભ્યાસમાં જતા રહ્યા અને નર અને નારાયણ હિમાલયમાં જતા રહ્યા. બદ્રિકાશ્રમમાં જઈને તપ કરવા માંડ્યા અને તપ જેવું કર્યું એ પ્રાચીન મુનિઓ નર અને નારાયણ ઉત્તમ ગણવામાં આવે. આજે પણ બદ્રીનાથમાં તપ કરે છે. એ હરિના અંશા અવતાર છે. 1000 વર્ષ સુધી એને તપ કર્યું. હરે રમતો સ્થિતે તત્ર નર નારાયણામૃષિ પૂર્ણમ વર્ષ સહસ્રમ તો ચક્રાતે તપઉત્તમ. ઇન્દ્રને થયું કે આ તપ કરી લેશે ને મારું ઇન્દ્રાસન લઈ લેશે તો. અને ઇન્દ્ર પણ નીચે આવ્યો છે. અને ઇન્દ્રે નીચે આવી અને વિઘ્ન કરવા માટે કામ ક્રોધ લોભ ઉત્પન્ન કર્યા. ગંધ માદન પર્વત ઉપર બંને ભાઈઓ સતત એક જ જપ કરતા હતા, રીમ રીમ રીમ. તમારે પણ આ જપ કરવો હોય ને તો તમે પણ કરી શકો. તમને એમ થાય કે રીમ રીમ નો જપ તો કરી શકીએ એમ નથી, પણ અમે એક ધૂન બનાવી છે જેમાં તમે રીમ નો જપે કરી શકો અને 2 મિનિટ તાલી પણ પાડી શકો. આ એક દિવસ દેવી ભાગવત કરતો હતો હું તાલાડામાં, અને વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા જ રીમ મંત્ર બધા પાસે બોલાવો તો કેમ બોલાવું, મેં વિચાર કર્યો. મેં કીધું ધૂનમાં જો આ રીમ મંત્ર આવી જાય તો ધૂન બધા ગાઈ શકે અને મંત્રનો જાપ પણ થઈ શકે. તો નગીચાણા 2 મિનિટ માટે રીમ મંત્રનો જપ કરે જે નર અને નારાયણ કરતા હતા. જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, વેદ જનિતાય નમો જગદંબિકાય, વેદ જનિતાય નમો જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય. જગદંબિકા નો જપ કરવો હોય તો આવી રીતે કરી શકાય. ઘરમાં વાસણ સાફ કરતા કરતા, ઘરમાં રોટલી બનાવતા બનાવતા, શાકનો વઘાર કરતા, કપડાં ધોતા ધોતા એકદમ ગાઈ શકાય. નર અને નારાયણ સતત જપ કરે છે, પણ ઇન્દ્ર વચ્ચે આવીને એરાવત ઉપર આવ્યો. પેલા વેલા લાલચ આવી, તપ કરો એટલે પેલા વેલા લાલચ આવે. તમે થોડાક જપ કરો ને કે તમને ઓફર આવી જાય, પૈસાની નોકરીની જેવી તેવી ઓફર આવી જાય, તમે એમાં લલચાઈ જાવ એટલે મુખ્ય પદ ચૂકાઈ જાય. ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, વેદ જનિતાય નમો જગદંબિકાય, વેદ જનિતાય નમો જગદંબિકાય. એરાવત હાથી લઈને ઇન્દ્ર આવ્યા. ઇન્દ્રએ પેલા પેલા લાલચ આપી કે વરદાન માંગો, શું જોઈએ નર નારાયણ, કારણ કે પોતાની ગાદી જોખમમાં હતી. એટલે પેલી વેલી લાલચ આપી, ભગવાનના કાર્યમાં આગળ વધો એટલે લાલચ આવે જ.
તમે નવરાત્રીમાં અનુષ્ઠાન કરવા માટે બેસો કે આજ અનુષ્ઠાન છે, માળા લઈને બેસો ત્યાં પહેલું વહેલી લાલચ આવે કે ફલાણા ધારાસભ્ય તમને બોલાવે છે, તમને ઓહો આજ તો અત્યાર સુધી જેની માટે હું એની સાથે વાત કરવા માટે દોડતો હતો એ મને સામેથી બોલાવે, આને લાલચ કહેવાય. લાલચમાં કહ્યું વરદાન શું જોઈએ, આ લોકોએ જાણે ન હોય ઇન્દ્રની સામે. બે જપત કરતા રહ્યા રીમ મંત્રનો, કહ્યું કે હવે લાલચ નહીં તો હવે આને ડરાવવા પડશે. એને સિંહને વાઘને મોકલા, બાજુમાં આવીને ત્રાળો નાખે, સિંહ વાઘ એવા જંગલી પશુઓ એની બાજુમાં ગંધમાદન પર્વત ઉપર આવી જાય, પણ નર નારાયણના મનમાં એક જ જપ, રીમ સિવાય વાત નહીં, રીમ રીમ નો જપ કરવા માંડી ગયા. હવે કહ્યું કે હવે આની ઉપર જો ડર પણ કામ ન આવતો, હવે કામનું વસ્ત્ર ભોગવો અને પ્રકૃતિને મહાવિદ્યાને એકદમ ચલિત બનાવી છે, વાવાઝોડું મોકલું છે, પ્રકૃતિને આડાવડી કરી છે, વાવાઝોડું આવ્યું છે, એના વાળો ઉડી ગયા છે, વસ્ત્રો ઉડી ગયા છે નર નારાયણના, પણ ચલિત નથી. આમ એને મંત્ર ન છોડ્યો, છેલ્લે વૃષ્ટિ કરી, વરસાદ કર્યો, આખી પ્રકૃતિને બદલાયું, આગ ફેંકી, ગરમી એટલી બધી ફેંકી, શરીર આખું કાળું પડી ગયું. એ શરીર કાળું પડવા છતાં પણ જેને સાધના ન છોડી, છેલ્લે એમણે વિચાર કર્યો કે હવે આ બેને રતિ અને કામને બોલાવવા દે, છેલ્લો કામનો પ્રયોગ. અને કામના પ્રયોગમાં વિશ્વામિત્ર જેવા તપ છોડીને જતા રહ્યા. આ તો શું છે, અરે મહાદેવનું તપ ભંગ થયું તો આ શું? એ નર નારાયણના તપ ભંગ કરવા માટે કામદેવને આજ્ઞા કરી ઇન્દ્રએ કે આનું તપ ભંગ કરો. અને તપ ભંગ કરવા માટે વસંત ઋતુ, અને વસંત ઋતુમાં કામદેવ આવ્યા, રતિ અને કામદેવ બંને આવ્યા, અને બંને પાંચ બાણ છોડ્યા છે કામદેવે, પણ એક પણ બાણ અસર ન ગયું. કહ્યું કે મારે ઇન્દ્ર થોડીક અપ્સરાઓ જોશે, અને અપ્સરાઓને મેળવવા માટે તિલોત્તમા, રંભા આ બધી પારંગત છે, આખી આખી અપ્સરાઓની લાઈન ગોઠવવામાં આવી. એ લાઈનોમાં સૌથી પહેલા હતા એ ગીતજ્ઞા નામના અપ્સરા હતા, સુકેશી હતા, ચારુહાસિની, ચંદ્રપ્રભા, શોભા, તિલોત્તમા, મેનકા, રંભા આ બધી, વિદ્યુન્માલી, અંબુજાક્ષી, મનોરમા, 16,000 એ અપ્સરાઓ હતી. એક મત છે કે 16,050 હતી. એ આવીને નૃત્ય કરવા માંડી ગઈ, અને નૃત્યનો એ ઝાંઝરનો અવાજ, નૃત્યનો સંગીતનો અવાજ, અને એ નૃત્ય ચાલુ થયું. અને નૃત્યમાં એ વસંત ઋતુમાં કામે બાંધ પણ છોડ્યા, ત્યારે બંને લોકોએ આંખ ખોલી, નર અને નારાયણે આંખ ખોલી, અપ્સરાના જોતાની સાથે કહ્યું કે તમે મારું તપ ભંગ કરવા આવી છો? અને નારાયણે પોતાની ડાબી જાંઘમાં હાથ પછાડ્યો નારાયણે, અને ડાબી જાંઘમાંથી એક ઉર્વશી નામની અપ્સરા ઉત્પન્ન થઈ. આ બધી અપ્સરાઓથી સૌથી સુંદર ઉર્વશી હતી, અને લઈને કહ્યું કે આ તમને ઇન્દ્રએ મોકલી છે ને, ઇન્દ્રને જાઓ ભેટમાં આપજો આ ઉર્વશી, સૌથી સુંદરમાં સુંદર અપ્સરા ભેટમાં આપજો. અપ્સરાઓ પગમાં પડી ગઈ કે માફ કરજો, તમે યજ્ઞ, તમે આ તપ કરીને શતક્રતુ ઇન્દ્રનું પદ ન પ્રાપ્ત કરો ને, એટલે ઇન્દ્રએ અમને મોકલી છે, અમે તો એની દાસીઓ છે, પ્રભુ અમને માફ કરો. અને છેલ્લે આ નારાયણને કહ્યું કે તમે અમારો સ્વીકાર કરો. ત્યારે એને કહ્યું કે હું તમારો સ્વીકાર નહીં કરું, તમારો સ્વીકાર હું કૃષ્ણ અવતારમાં કરી. 16,000 આ અપ્સરાઓ હતી, જે કન્યાઓને કૃષ્ણએ છોડાવી એના પતિ બહેના હતા. ઇન્દ્રને ભેટ આપજો અને અપ્સરાઓ ઉત્પન્ન થાય એ અહંકારનું પ્રતીક છે. આમ ડાબા સાતણમાંથી ઉર્વશીને ઉત્પન્ન કરી નારાયણે. ત્યારે નરે અને નારાયણે કહ્યું કે આ ઉત્પન્ન તો થઈ, પણ આને અહંકાર કહેવાય. ધર્મ નાશના કારણો બે છે, એનું જો પહેલું કોઈ કારણ હોય ને તો એ છે અભિમાન. આ અભિમાન ઉત્પન્ન થયું નારાયણને તપ કરતા કરતા, પણ અભિમાન કોઈને છોડીને જતું જ નથી. અને જ્યારે પણ અભિમાન થાય, રચના કરો એટલે અભિમાન થાય 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 ને થાય. આ તો મોઢું સારું રાખીને આપણે બધાને કહે, ઓ ભાઈ આપણે જરાય નહીં. તમે કોઈ પણ ની રચના કરો, અરે નાનો શ્લોક બનાવો, દોહો બનાવો, છંદ બનાવો, અરે નાના છોકરાનું નામ રાખો, અરે નાનકડી એવી સ્કૂલ કરો, અરે તમારા ગામમાં તમે ચોરાનું વાવેતર કરો, તમારા ગામમાં શાકભાજીનું વાવેતર કરો, કહેવાની ઈચ્છા થાય કે આ મેં કર્યું છે. અરે MBBS થયા હોય તો એ લગ્નની પત્રિકામાં લખાવે કે ભાઈ ફલાણા MBBS છે. અરે અમે લગાવીએ ડોક્ટર, PhD થયા તો એ રહીએ જ નહીં. રચના કરો એટલે અભિમાન આવે, આવે ને આવે. અને અભિમાન પણ જરૂરી છે. આ અભિમાન વિશે એટલી બધી સુંદર વ્યાખ્યા કરી છે, કરોડિયાની ઝાડ સમાન છે રચના, કરોડિયો જેટલી ઝાડ મોટી બનાવે એ જ ઝાડમાં એ ફસાય છે. અપ્સરાને ન આપે શાપ તો સારું, કામ, ક્રોધ, લોભ અને અહંકાર આ શત્રુ છે. ક્રોધથી હિંસા થાય, હિંસાથી નરકની યાતના થાય. તમને ક્રોધ આવે એટલે હિંસા થઈ જાય, એટલે જ ક્રોધ આવે એટલે ગાળો બોલી જાઓ, ગાળો બોલી જાઓ એટલે હિંસા ન થાય. ગાળો બોલવું એક વરદાન છે,
માણસ ને ગુસ્સો આવે ને બોલી જાય એનાથી હિંસા ન થાય, ક્રોધ થી હિંસા, હિંસા થી નરક ની યાતના મળે છે. લાકડા થી ઉત્પન્ન થનારો અગ્નિ, બે લાકડા ઘસો ને ત્યારે અગ્નિ ઉત્પન્ન થાય, અરણિ મંથન ની મેં વાત કરી, બે લાકડા ઘસો ને અગ્નિ ઉત્પન્ન થાય, એ અગ્નિ લાકડામાંથી જ ઉત્પન્ન થયો, છેલ્લે લાકડાને જ બાળી નાખે છે. આપણામાંથી જ અહંકાર ઉત્પન્ન થાય છે ને એ જ અહંકાર આપણે મારી નાખે છે. આ તપોભંગ થયું એની પાછળનું કારણ અહંકાર. રડી પડ્યા નર અને નારાયણ, શું કરી નાખ્યું અમે? અમે 1000 વર્ષથી સાધનામાં લાગેલા હતા અને અપ્સરો આવીને, અપ્સરા હોય ભલે નૃત્ય કર્યા, મારે ઉર્વશી ઉત્પન્ન કરવાની શું જરૂર હતી? આ મારો અહંકાર છે અને અહંકાર વિના રહી ન શકાય. અહંકારના કારણે તપોભંગ થયું, અહંકારથી ક્રોધ, ક્રોધથી બંને દોષ જાગૃત થયા છે. આપણામાં અહંકાર આવે ત્યારે ક્રોધ અને કામ બંને ઉત્પન્ન થાય, દોષ જાગૃત થયા. અને આની પહેલા પણ દૈત્યરાજ પ્રહલાદ સામે 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું, અપાર દુઃખ ભોગવવું પડ્યું. મનને આપણે શાંત ન રાખી શક્યા, પાછા આપણે આમાં ફસાઈ ગયા. આ નર નારાયણ 1000 વર્ષ પહેલા પ્રહલાદની સામે યુદ્ધ કર્યું હતું. હવે આપણે એમ થાય કે પ્રહલાદ સામે ક્યાંથી યુદ્ધ કર્યું? અને આમાં વાર્તા લખી છે, મનને શાંત કરવું બહુ અઘરું છે, ગમે એટલા તપ જપ કરો પણ મન શાંત ન થાય. એક ફિલોસોફી પણ આપી દઉં તમને, તમે ક્યારેક જોજો, સરોવર, નદી અને સમુદ્ર આ ત્રણેયમાંથી સર્વશ્રેષ્ઠ સરોવર બધાને શ્રેષ્ઠ શા માટે માનવામાં આવે? સરોવર બધા શા માટે બંધાવે છે? સરોવર એવા માટે બંધાવાય છે, મારે આજે બે ફિલોસોફી કહેવી છે, થોડુંક તત્વ ચિંતન. સમુદ્રના પાણીની અંદર મોજા હોય એની અંદર તમે તમારું પ્રતિબિંબ ન જોઈ શકો, સમુદ્રમાં તમારું મોઢું જોઈ શકો તમે? એના મોજા જેટલા ઉછાળા મારતા હોય એમાં મોઢું ન જોઈ શકો. એના પછી નદી, નદી પણ કલકલ કરતી વહેતી હોય એમાં પણ તમે તમારું પ્રતિબિંબ ન જોઈ શકો. તમારે તમારું પ્રતિબિંબ જોવું હોય તો સરોવરમાં જોઈ શકો, જ્યાં પાણી શાંત હોય ને ત્યાં તમે પ્રતિબિંબને જોઈ શકો. એમ તમારું મન શાંત હોય ને તો તમારા અંદર રહેલા આત્માને તમે જોઈ શકો. જ્યાં સુધી તમારું મન શાંત ન હોય આત્માને તમે ઓળખી જ નથી શકવાના. તમે હાથીને જોયો હશે, જોજો હાથી, એક પણ એક માણસે હાથી પાડ્યો, થોડીક બીજા પ્રકારની વધારે ફિલોસોફી. હાથી પાડ્યો એને અને હાથીને એ પાણી પીવડાવવા સરોવર પાસે લઈ જાય ને, તમે જોજો જેને હાથી પાડ્યો હોય કે હાથીને જોયો હોય, એ સરોવરનું પાણી ગમે એટલું ચોખ્ખું હોય ને તો એ ચોખ્ખું પાણી નહીં પીએ, એ પેલા ડખોડી નાખશે પાણી, હાથી ડખોડી નાખશે ને પછી મેલું પાણી હાથી પીશે. આને વિચાર કર્યો, લે આવી ગયો હાથી, ધન્ય છે ભાઈ તમને. એક વાર તાલીઓ થઈ જાય એડિટિંગ વાળા માટે પણ, મને નામ જો ડોળી નાખ્યું, લ્યો જય હો. એ ડોળી નાખેલા પાણીને જ પાણી પીવે, બાકી ચોખ્ખું ચમકતું પાણી હોય ને એ પીવે જ નહીં હાથી. મહાવત ને એવું થયું કે મારો હાથી જેમ કરતો હશે, એ મહાવત દોડતો દોડતો ગયો બીજા હાથીઓ વાળા પાસે, બીજા મહાવત નું કીધું કે મારો હાથી તો આમ પાણી પીવે છે, કે ભાઈ બધા હાથી એમ જ પાણી પીતા હોય. જયારે પ્રતિબિંબ પડે ને ત્યારે માણસ પોતાનું પ્રતિબિંબ જોઈ અને પ્રતિબિંબ જોઈને માણસને પોતાનો અનુભવ થઈ શકે. અને આ હાથી હંમેશા મદોન્મત જ હોય, મદોન્મત એવા લોકો રહેજો, સાચું પ્રતિબિંબ જોવા જાય તો મદોન્મત ન થઈ શકે. અને મદોન્મત રહેવા માટે પોતાનું આખું પ્રતિબિંબ વાળું જલ વીખી નાખે, એ દોડી નાખે પાણી, અને એક વખત માણસ પોતાનું પ્રતિબિંબ જોઈ લે ને પછી ખબર પડી જાય, અયમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. આવી તમને ભાવના થઈ, અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, તત્વમસી, આ તમને થઈ જાય કે હું એ પરમાત્માનો લાડલો દીકરો છું અને પરમાત્માનો લાડલો દીકરો છું તો મારે શું કરવું છે? તમારો રસ્તો બદલી જાય, અને રસ્તો બદલી જાય મદોન્મત હાથી એવા માટે વિકે કે એ હાથીની જડ બુદ્ધિમાં રહેવા માંગતો હોય એટલે બધું વિધિ નાખે. જન્મે જઈને અહીં શંકા થઈ છે, જન્મે જઈએ પૂછ્યું છે કે માફ કરજો પ્રહલાદ તો મહાત્માનો મહાત્મામાં મહાત્મા પુરુષ હતો, જન્મે જઈ કહે એ પ્રહલાદ માટે તો ભગવાન ઠાકોરજી સ્વયં નૃસિંહના રૂપમાં પ્રગટ થયા હતા, અરે સ્તંભ ફાડીને પ્રગટ થયા હતા. તો આ નર નારાયણ માટે યુદ્ધ થયું એનું કારણ શું? કામ, ક્રોધ, લોભ, મોદ, એ અહંકારથી ઉત્પન્ન થાય છે. અને પછી વ્યાસજી એનો જવાબ આપ્યો છે કે વસ્ત્ર સૂતરને આધીન છે. આ વસ્ત્ર શેમાંથી બને? સૂતરમાંથી બને, સૂતરના તાંતણાઓમાંથી વસ્ત્ર બને. પણ કોઈને તમે જઈને પૂછો કે વસ્ત્ર સૂતર વિના બની શકે તો બની જ ન શકે, ઘણા બધા સૂતરના તાંતણાઓ ભેગા થાય એટલે આ બને. એમ સ્થાવર જંગમ આ સંસાર છે ને એ ત્રિગુણાત્મક માયાથી બનેલો છે,
સત્ય ત્રેતા દ્વાપરમાં ધર્મ અધર્મ મિશ્ર થાય અને કલી ની અંદર આ કલિકાલમાં સ્પર્ધા દ્રોહ લોભ મોહ ક્રોધ આના પડાવ થાય. આનું કારણ એક જ છે, મૂળ જેમ આ તંતુઓ છે ને એમ અંતકરણ દોષ યુક્ત હોય એટલે આ બધું થાય. અંતકરણ ને ચોખ્ખું કરવા માટે આ કથા છે. આ સાબુ છે અંતકરણ ને સાબુ કરવા સાફ કરવા માટેનો. અને કહ્યું છે કે મારે તો એ સાંભળવું છે કે પ્રહલાદજીને શા માટે આ નર નારાયણ સામે યુદ્ધ કરવું પડ્યું. કહ્યું કે પ્રહલાદ તો એવા ભક્ત થયા કે હિરણ્યકશિપુ ને ત્યાં થયા. હિરણ્યકશિપુ, કશિપુ એટલે ઓસિકુ, કશિપુ એટલે પથારી, જે સોનાની પથારીમાં સુવે એને હિરણ્યકશિપુ કહેવાય. હવે આપણે એમ કહીએ કે કશિપુ એટલે આ પથારી, પણ હિરણ્ય એટલે સોનું, સોનું એટલે પૈસા, પૈસા એટલે હંમેશા વહીવટ, જે એના ખાટલામાં સૂતો સૂતો પણ વહીવટના જ વિચાર કરે, રાત્રે સૂઈ ન શકે ને, એ બધા હિરણ્યકશિપુ છે. જેને રાત્રે સૂતા સૂતા પણ ભગવાનનું નામ નહીં પણ પૈસા જ યાદ આવે, એ પૈસા યાદ કરવા વાળા બધા હિરણ્યકશિપુ છે. અને એવા હિરણ્યકશિપુ ને એક દિવસ થયું કે મારા ભાઈ હિરણ્યાક્ષ ને મારી નાખ્યો નારાયણે, આ નારાયણ નું નામ બંધ થઈ જવું જોઈએ. એને તપ કર્યું છે મંદ્રાચલ પર્વત ઉપર 36,000 વર્ષ સુધી આમ હાથ ઊંચા રાખીને. ઉર્ધ્વ બાહુ નુભો દ્રષ્ટિ, ઉર્ધ્વ બાહુ આકાશમાં દ્રષ્ટિ, ઓમ બ્રહ્મણે નમઃ નો જપ કર્યો છે. અને જે બ્રહ્મણે નમઃ નો જપ કર્યો અને 36,000 વર્ષમાં તો કીડી અને મકોડાની ચામડી ખાઈ ગયા, માંસ ના લોચા ખાઈ ગયા, ખાલી હાથ કર્યા. પ્રાણા અસ્તિષુ શેરતે દંશ ભક્ષિત દેહસ્ય, આખા ચામડી ને માંસ ના લોચા ને ખાઈ ગયા અને ખાલી હાડકામાં પ્રાણ હતો. અને હાડકામાં પ્રાણ હતો ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા ને કહ્યું કે માગો શું જોઈએ, કે બસ હું અજર અમર થઈ જાઉં. કહ્યું કે ન તું અજર અમર બની શક, ને માગવામાં માગ્યું છે ન અંતર ન બહિર નિવા રક્તમ અન્યસ્માદપી ચાયુ દેહી. હું ઘરની અંદર નહીં ઘરની બહાર નહીં આપણે જાણીએ છીએ એટલે આનો વિસ્તાર નહીં કરું, હું કોઈથી મરું નહીં. છેલ્લે કહ્યું બ્રહ્માજી તમારી બનાવેલી કોઈ સૃષ્ટિમાંથી હું મરું જ નહીં, તમારી બનેલી સૃષ્ટિથી ન મરું. ભગવાને કહ્યું તથાસ્તુ, અને ત્યાં જઈને ભગવાનનું નામ બંધ કરી દીધું. કોઈ ભગવાનનું નામ ન લે, દરેક જગ્યાએ ભગવાનના નામ બંધ થઈ ગયા. અને ભગવાનના નામ બંધ થઈ ગયા ત્યારે એનો દીકરો હતો, જ્યારે આ તપ કરવા માટે ગયો ત્યારે એની પત્ની કયાધુ જે જંભની દીકરી હતી એ ગર્ભવતી હતી અને એને ઇન્દ્ર ઉપાડી ગયા હતા. ક્યાંક ક્યાંક ઇન્દ્રાસન ન માગે, નારદજી એવા ઇન્દ્રાસન માટે નથી, આ તો બીજા માટે છે. આ પત્નીને છોડી દે, કયાધુને આશ્રમમાં રાખ્યા અને પેટમાં રહેલા બાળકને આખો ભક્તિનો બોધ આપ્યો. અને એ જ પ્રહલાદ થયા. સંહલાદ, અનુલાદ, લાદ અને પ્રહલાદ આ ચારે ચાર સંતાનો થયા અને બધાને ભણવા માટે નીકળ્યા શુક્રાચાર્યના પુત્રા શંડ અને અમરખ સાથે. પણ અહીંયા ભણવા જાય તો બીજું કઈ નહીં, ભગવાનના નામનું ભક્તિ જ કરે છે. એક દિવસ તો ખીજાણા હિરણ્યકશિપુ, હવે અહીંયાથી કોઈ બેનો ઉભા ન થતા, એને પણ થાવું હોય 6 વાગ્યા પેલા ઉભા હતા. 5:15 થયા છે, 1/2 કલાક હું 5:45 સુધી કથા ચલાવીશ. હવે જેને ઊભું થવું હોય છેલ્લે બેસે. એક તો તમારે પેલા બેસવું, 5:30 વાગે વોઈ પણ જવું, એટલે હવે જેટલા બેનો થી ફરજિયાત, એને પછી બામણવાડા જવું હોય કે બામણાસા જવું હોય કે કોયલાના જવું હોય, એ ઊભા જ ન થાય. પુરુષો ઊભા થાય તો કેવું છે, એ તો છાના મના હોય છે, પણ બેનો ઊભા થાય તો બીજાની બાજુમાં કે હાલ આવું નથી, છોકરાને કે, એટલે એ પસંદ નહીં આવે મને. એટલે જેને ઊભું થવું હોય એ પાછળ બેસે તો પાછળથી ઊભા થઈ જાય, છૂટ છે. પેલી લાઈનના વિદ્યાર્થી હોય, હોશિયાર વિદ્યાર્થી કહેવાય, એને ઊભું થવાનું ન હોય જે પેલી લાઈનમાં બેસે. એટલે તમે પણ હોશિયાર વિદ્યાર્થી છે, ઊભા ન થતા કોઈ. છેલ્લી 20 મિનિટ તમને આપી દઉં અને એમાં પ્રહલાદજીનું ચરિત્ર ગાવું છે અને સતત એ ભગવાનનું નામ જ લઈ રાખતા. પણ ઉભા નતા, કેતા હોય તો 6:15-6:30 સુધી લઉં, પણ મારું કારજુ બળી જાય તમે ઉભા થાવ તો. મને એમ છે કથા બરાબર નથી કરતો લાગતો, ગમતું નથી લાગતું, એટલે બેઠા રહેજો. બાકી જો આળસ આવે તો 2 મિનિટ માટે તાલી વગાડી નિંદર ને ઉડાડી નાખો. ભજવન નારાયણ નારાયણ હરે હરે.
નારાયણ નારાયણ હરે. આખી જગ્યાએ નામ લેવાનું બંધ, પણ દીકરો નામ લે. કોઈ પુરાણો માં નથી, પણ લોકોનું માનવું એવું છે કે જો એ પ્રહલાદ શીખા હોય ને તો એ શ્રીબાઈ ના મુખેથી એને નામ સાંભળ્યું હતું. એક નિંભાણામાં બચ્ચાઓ હતા મીંડળીના, પતિએ નિંભાણામાં આગ લગાડી દીધી, ખબર હતી નહીં, એટલે એ શ્રીબાઈ ભગવત સ્મરણ કરતી હતી ને પ્રહલાદ ત્યાંથી નીકળ્યા કે ભગવાનના નામથી કંઈ બચી જશે, કે હા મને વિશ્વાસ છે ભગવાનના નામથી બચ્ચાઓ બચી જશે, કે બચી જાય તો આખી જિંદગી નામ લઈશ, બાકી મારા પિતા પાસે હાજર કરી દઈશ. અને એ રાત્રે ના બંને લોકો ભગવાનનું ભજન કરવા માંડ્યા, શ્રીબાઈ અને પ્રહલાદજી. છેલ્લે મીંડળીના બચ્ચાનો એ તરફ જ આગ ન લાગી અને એ નિંભાણો બંધ થઈ ગયો ત્યારે એ મીંડળીના બચ્ચા મ્યાઉં મ્યાઉં કરતા બહાર નીકળ્યા. આજે પણ તારાળા શ્રીબાઈ આશ્રમમાં એનું સ્થાનક છે. આ ઘટના ક્યાં બની છે ખબર નથી, પણ હિરણ નદી પણ ત્યાં છે. પૂર્વમાં એનું નામ હિરણ્યા હશે, એટલે જ હિરણ્યકશિપુ પણ નામ હશે. ઘટના ત્યાં બની હશે ક્યાં. અને આ નામ લેવા સાથે બધાને રોકે છે. એના ગુરુજીએ તો કહ્યું કે હું તો તને ભણાવતો નથી, પણ તું કેમ નામ લે, કે જેમ લોહી ચમકને જોઈને લોખંડ આકર્ષિત થઈ જાય ને એમ હું ભગવાનના નામથી આકર્ષિત થઈ ગયો. મને એવું લાગે છાત્ર સંઘના યુનિયનનું કામ સૌથી પહેલા આણે કર્યું છે. બધા વિદ્યાર્થીને ભણવાનું પૂરું થાય એટલે બધાને બોલાવે અને તાલી પડાવે, નામ લેવડાવે. આ સમાચાર હિરણ્યકશિપુને મળ્યા છે. કહ્યું કે એને મારી નાખો. બધા કે તમારે નથી મારવું, સાપ બી મર જાય લાઠી બી ન તૂટે. ઝેરી સર્પ ના ધમસો આપવામાં આવ્યા. જ્યાં પ્રહલાદ હોય ત્યાં ઝેરી સર્પ મૂકે, પણ ઝેરી સર્પ ત્યાં આવીને રોકાઈ જાય. હાથી નીચે કચડાયો દારૂ પીવડાવીને, હાથીને દારૂ પીવડાયો, મહાવત હાથી લઈ જાય ને પગ આમ કરે ત્યાં રોકાઈ જાય હાથી. પણ પુરોહિત પાસે કૃત્યા નામની રાક્ષસી છોડાવી, પર્વતની ટોચ માંથી પછાડ્યો, સમ્રાટ પાસે માયાના પ્રયોગ કરાવ્યા, પણ કોઈથી પણ પ્રહલાદ ને કઈ ન થયું. સદા સમો નદિયામ સદગ્રહ, સદા સમો નદિયામ હિતવાત્મ પાતમ ગ્રહ બંધ કૂપમ, હિતવાત્મ પાપમ ગ્રહ બંધ કૂપમ. વનમ ગતો યદ હરિમાશ્રયેત, વનમ ગતો યદ હરિમાશ્રયેત. નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, શ્રીમદ નારાયણ નારાયણ હરે હરે, શ્રીમદ નારાયણ નારાયણ હરે હરે. જેવી રીતે પ્રહલાદજી નું ભજન ચાલતું હતું, બાપ છે એને ભોગ જીવન તરફ લઈ જવા માંગે, પણ દીકરો એના પિતાને ભાવ જીવન તરફ લઈ જવા માંગે. છેલ્લે કંટાળ્યા કે કોઈથી મરતો નથી, હવે હું મારી નાખીશ, તલવાર લઈને ઉભા થયા. પણ એ સમયે એની બેને હાથ ઊંચો કર્યો હોલિકાએ કે હું મારી નાખીશ, એક ચિતા ખડકો આ ધૂમ મંડપ જેવડી એના ઉપર હું બેસી જાય અને હું મારા ભત્રીજાને બોલાવી આવી જા. પ્રહલાદ ખોળામાં બેસે, હોલિકા કહે મારી પાસે ચુંદડી છે એ હું ઓઢી લઈશ, એને ફાયર પ્રૂફ ચુંદડી કહેવાય, હું બરીશ નહીં એ બરી જશે. બરાબર ફાગણ પૂર્ણિમાનો દિવસ, ચિતા ખડકી અને ચિતામાં આગ લગાડવા પહેલા બોલાયો છે કે પ્રહલાદ આવી જા. પ્રહલાદ દોડી દોડીને ફઈના ખોળામાં બેસી ગયો અને ચુંદડી માથે હતી, પણ પવનનો ઝપાટો એવો આવ્યો કે બરાબર આગ લાગી. ત્યારે પ્રહલાદ ઉપર ચુંદડી આવી ગઈ, હોલિકા બળી ગઈ, પણ પ્રહલાદને કઈ નહોતું, પ્રહલાદ બચી ગયો. અને પછી હિરણ્યકશિપુને ગુસ્સો આવ્યો કે હવે હું નહીં છોડું, બોલાવ કે નારાયણ નું નામ લે. હિરણ્યકશિપુ આગળ કર્યો, મારા દુશ્મન નું નામ જાહેરમાં કેમ લેજો? અને બોલાવીને કહ્યું, તારો નારાયણ બધીમાં છે, જો બધામાં હોય તો સ્તંભમાં પણ હોવો જોઈએ, અને આ સ્તંભમાંથી જો પ્રગટ નહીં થાય તારો નારાયણ તો તું મર્યો સમજી લેવો. ત્યાં એક પથ્થરનો સ્તંભ હતો અને પથ્થરના સ્તંભમાં કહ્યું કે નારાયણને બોલાવ પ્રગટ થાય, યદી જો તારો ક્વાસો યદી સ સર્વત્ર કસ્માત સ્તંભે ન દૃશ્યતે, આ સ્તંભમાં કેમ ન દેખાય. અને સ્તંભની બાજુમાં ગયા અને ભગવાન પ્રગટ ન થયા, એટલે હાથમાં લીધી તલવાર, એક હાથમાં ગદા, મારવા માટે દોડ્યો છે પ્રહલાદને, પણ જેવો જ મારવા માટે દોડ્યો ધોતિયું આવી ગયું છે પગમાં, નીચે પડી ગયો. અને જેવો નીચે પડ્યો અને પ્રહલાદની સામે ગદા ઉગાવી છે, ક્યાં તો અવાજ આવ્યો સિંહનો, એવો સિંહનો ઉકાળ આવ્યો, લાગ્યું કે થાંભલાવા જેવા જ આવે છે.
ચક્કર બક્કર આવતા હોય, પાણી પીવા જવું હોય તો છૂટ છે, ડારિયા લઈને બેસવું હોય તો છૂટ છે, સિંગ દાણા લઈને બેસવું હોય તો છૂટ છે, પણ તમે કથામાં બેસો બસ. અને એમાં તમને પસંદ કથા નો આવે તો મને કહેજો, મારી ક્યાંય ભૂલ હોય તો કહેજો, કે કથામાં જામતી નથી તો હું બદલાવવાનો પ્રયત્ન કરું. હું આક્રમકતાથી કથા એવા માટે કરું કે લેશ માત્ર પણ તમારું ધ્યાન હટે નહીં. તમે ભગવતીના થઈને આ નવે નવ દિવસ ભગવતી મહી રહ્યો ને એવી મારી ભાવના છે. તમારું જીવન, તમારું બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ભગવતીને સમર્પિત થઈ જાય. નવ દિવસ ભગવતી સિવાય એ જતા રહ્યા, એને છૂટ નથી આપી. જનરેટર કેવું પુરુષલિંગમાં આવે અને છૂટ મેં એને આપી હતી, પણ સમજી ગયા કે મારે જવાનું છે. પણ મેં કહી દીધું નહીં, તમારે નથી જવાનું. 5:30 થઈ ગયા, ગાયો બોલાવે છે, એટલે આપણે હવે થોડોક ફેરફાર કરશું કાલેથી, કારણ કે એટલો બધો એકારે ઝુંડ ઉભો થાય ને, એટલે કથા આપણે 5:30 જ વિરામ રાખી દઈશું. કારણ કે 5:30 રાખી દઈશું, આ બધા એટલો બધો મેળાવો ઉભો થાય એ મને પોસાય નહીં. મને દક્ષિણાનું કવર નું આપો એ પોસાય, પણ કથામાંથી ઉભા થાય એ ન પોસાય. કારણ કે તમારું પોતાનું કલ્યાણ થાય એવો મારી ભાવના. તમારે કામ હોય, દૂર ગામડા હોય, જવું જ પડે, એમાં તમારી ભૂલ નથી. એટલે કાલથી 5:30 નો પ્રયોગ આપણે રાખશું. 5:30 5:30 પછી ધૂન કીર્તન ગવડાવશું, અને આરતી થાય તો તમે અહીંથી કદાચ 5:45 કે નીકળો, 6:30 તમારા ઘરે પહોંચી જાઓ, ગૌદોહનમાં પહોંચી જાઓ અને ડેરીએ દૂધ પહોંચી જાય. મને ખબર છે કે આ બધું ડેરીના હિસાબે જ છે, દૂધ જે દિલ માંગે દૂધ. અને હું તો પ્રાર્થના કરું છું વારંવાર દ્વારકાધીશને, કહું હે દ્વારકાધીશ, ગાયના દૂધના 150 રૂપિયા લીટરના કરી દે, એટલે બધા ગાયો રાખતા થઈ જાય. ગાયોને પાડવા માટે કોઈને કંઈ કહેવું જ ન પડે, 150 રૂપિયા થઈ જાય. ઇન્જેક્શનો મારવા ન પડે, ઓલા સોયાબીન પણ ભેળવવું ન પડે, લોકોને ક્વોલિટી મળે, એટલી દયા કરવી. તો દ્વારકાધીશ, એટલું જ કતલખાના બંધ કરાવવાની જરૂરિયાત નથી, 150 રૂપિયા ગાયના દૂધના કરી દો. જેને જરૂર છે એને લેવા જ પડશે. અને ગાવો વિશ્વસ્ય માતર, ગાય તો વિશ્વની માતા છે, એવા માટે માતા છે કે આપણી માં છે સગી માં. એ આપણે તાવ આવે પછી વિચાર કરે, મારા દીકરાને તાવ આવ્યો દવા લઈ આવું, પણ ગાય તો કેવી છે કે જ્યારે મેલેરિયાના મચ્છર આવે ને, એ 20 દિવસ પહેલા ગાય ચરવા જાય, ત્યારે મામેજો ચરે, અને મામેજો ચરીની મામેજા સહિતનું દૂધ પરિવર્તિત કરે, એ મામેજો દૂધ સાથે આવી જાય. એ દૂધ સહિતનો મામેજો જે માણસ દૂધ પીવે ગાયનું, એ 20 દિવસ સુધી પીવે, અને પછી મેલેરિયાના મચ્છર આવીને કરડે ને, તો એને મેલેરિયા ન થાય. આપણી માં તાવ આવે પછી ચિંતા કરે, ને આ ગાય તાવ આવ્યા પહેલા 20 દિવસ પહેલા ચિંતા કરે. ગાવો વિશ્વસ્ય માતર, એટલે ગાય વિશ્વની માતા છે. અરે ગાયને તમે જમાડવા જાવ ત્યારે જોજો, એ તમારો હાથ સૂંઘે પહેલા કે મારા માલિકને કઈ બીમારી છે, એ સૂંઘી અને ગાય એવી જ ઔષધિ ચરવા જશે જે તમારી બીમારી હશે. એટલે ગાયનું દૂધ ભવિષ્યમાં વિચાર કરજો, 100 રૂપિયા લીટર તો હમણાં થઈ જશે, તમે ને હું ભેગા છીએ, 100 લીટર તો હમણાં 100 રૂપિયા લીટર થઈ જશે. હું તો કહું હે મુરલીધર, 150 થવા જોઈએ. એટલે આ ગાયોના હિસાબે બધાને ડેરીનું કામ હોય, પણ આમાં મને તો તમે રાત્રે બેસાડો તો હું તો બોલું છું, મને તો શોખ છે કથા ગાવાનો, એવું નથી કે ટાઈમ ઓછો કરું, પણ આ ઊભા થઈ જાય ને, આટલા દિવસ તો હું 3 દિવસ તો કંઈ બોલ્યો નહીં, પણ આ જાજા લોકો ઊભા થઈ ગયા ને, બેસવાવાળો વર્ગે જાજો છે, પણ ઓલા લોકો એમ થાય કે કથા છોડીને જાય. હમણાં જ મારા ભાઈ કહેતા હતા કે તારી કોયલાની કથા પૂરી થઈ તો હું રડતી હતી, કે હવે અમે દિવસ ક્યાં કાઢશું, ક્યાં લ્યો પાછવામાં લાઈવ આપી દીધું, અમને આનંદ થઈ ગયો, અમે ઘરે બેસીને તો સાંભળી શકીએ. એટલે લોકો કથા 1 સેકન્ડ છોડે નહીં એવા છે, એટલે કથા છોડવી ગમે નહીં, એકવાર તમને રસ લાગી જાય. હવે એમ તમે મને વિચારો કે એટલી મધુર કથા હાલતી હોય, આજ સવારમાં જે સત્ર થયું ને અત્યારે સત્ર થયું, છોડવાની ઈચ્છા થાય ખરી? ને આમાં અમુક લોકો તો એવા છે કે એ તો કે એવા છે કે રાત્રે પણ કરો, અમે બેસવા વાળા છીએ, એવા ઘણા બધા યુવાનો છે. પણ કાલે આપણે આ બધા લોકોને આખી કથા સાંભળી શકાય, ત્યાંથી ઘરે જાય તો છૂટી પણ જાય, ને આ બહેનો પાછા કંઈ ફેસબુક વાળા છે ને, અમારી ફેસબુક ઉપર કથા લાઈવ છે, કદાચ આ છૂટી ગયું હોય ને તો ફેસબુક ઉપર જોઈ શકે. આધુનિક જેટલા ઉપકરણો છે એનો સદુપયોગ કરીએ છીએ અમે, ફેસબુક ઉપર લાઈવ છે, વોટ્સએપ ઉપર પણ,
દરેક ઉપર, યુટ્યુબ ઉપર અને આ ચેનલ ઉપર તો કેટલા બધા લોકો જોઈ છે ઘરે બેસીને, એ અંતકરના આશીર્વાદ આપશે તમને બધાને કે અમે નગીચાણા ન પહોંચી શકીએ તો કંઈ નહીં, પણ નગીચાણા અમારા ઘેરે પહોંચી જાય, એ પીઠળનું સાનિધ્ય અમારા ઘરે પહોંચી જાય, એ આશીર્વાદ નગીચાણાને ચોક્કસ મળશે. એટલે અહીંયા ભગવાન વિકરાળ સ્વરૂપમાં આવી ગયા છે અને લક્ષ્મીજીને શાંત કરવા માટે આવ્યા છે. પણ લક્ષ્મીજીએ પણ આવું સ્વરૂપ કોઈ દિવસ જોયું ન હતું. અને લક્ષ્મીજી જતા રહ્યા એને જોઈને ત્યારે બધા પ્રહલાદને કીધું, પ્રહલાદ ભગવાન તારા માટે પ્રગટ થયા છે, તું હવે ભગવાનને જઈને શાંત કર. પ્રહલાદ પણ ડરતો હતો પણ દૂર રહીને ભગવાનની સ્તુતિ કરી છે પ્રહલાદે. ભાગવતજીની સૌથી મોટી સ્તુતિ આ પ્રહલાદ સ્તુતિ છે. 43 શ્લોકમાં ભાગવતજીમાં સ્તુતિ કરી છે. અહીંયા તો લાંબી સ્તુતિ નથી પણ એક શ્લોક મને બહુ પસંદ છે એટલે એક શ્લોક લઈશ. બ્રહ્માદય સુરગણા મુનયો ધચેતા સત્વે કદા નમયો વજસા પ્રવાહે. નારાયણ પુરુગણે રઘુના પિપીરો કિમ તોષમર્હતિ સમે ભગવાને તેડ લીધો પ્રહલાદ ને, ખોડામાં બેસાડ્યો નૃસિંહે, કે કહ્યું કે તારા જેવા સંત ઉપર એટલા કષ્ટ પડે ને હું મોડો આવ્યો પ્રહલાદ, મને માફ કરજે. ભગવાન રેડા નૃસિંહજીની પાસે ભગવાને માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે હું તને આશીર્વાદ આપું છું, તારી અંદર કામાના મૃત્ય સમરોહમ ભવતસ્તુ ઋણેવરમ, તારી અંદર કામનાના બીજ ઉત્પન્ન નહીં થાય. માગ પ્રહલાદ શું જોઈએ? કહ્યું કે હું માગીશ નહીં, માગીશ તો હું વેપારી ગણાવ, મેં ભગવાન તારું ભજન તારી પાસે માગવા માટે નહોતું કર્યું. કહ્યું કે નહીં હું તને આપીને જ જાય. છેલ્લે ખૂબ તાણ કરી ત્યારે કહ્યું કે મારા બાપની અધોગતિ ન થાય. કહ્યું કે તારા જેવો સંત જે કુળમાં ઉત્પન્ન થાય ને એની પેઢીઓ તરી જાય, હું તને વચન આપું હવે તારી પેઢીમાં કોઈને મારવા નહીં આવું. ત્રી સપ્તભી પિતા પુ તો તારી 21 પેઢી તરી ગઈ છે. એવા આશીર્વાદ આપીને ભગવાને ગાદી ઉપર બેસાડ્યો કે લે આ ગાદી ઉપર તું બેસ. કહ્યું કે ભગવાન ગાદી ઉપર બેસીશ ને મારી બુદ્ધિ ક્યાંક કુંઠિત થઈ જશે? તું ભગવાને કહ્યું તારી બુદ્ધિ કુંઠિત નહીં થાય. અને ભગવાને કહ્યું તારી રાજધાની જ્યાં પાતાળમાં હશે. નૃસિંહ ભગવાને પાતાળમાં રાજધાની આપી અને પાતાળમાં રાજધાનીમાં પ્રહલાદ પોતાનું રાજ્ય કરી રહ્યો હતો. એક વખત ભૃગુનો પુત્ર ચ્યવન નૃસિંહ વ્યારુતિશ્વર નામના તીર્થમાં સ્નાન કરવા માટે ગયા. અને વ્યારુતિશ્વર નામનું તીર્થ નર્મદાના કિનારે છે. આજે પણ એ નર્મદાના કિનારે ગયા અને નર્મદાના કિનારે એક સર્પ હતો. એ સર્પે એને પકડી લીધા ચ્યવન ઋષિને, અને એ ચ્યવન ઋષિને એ પાતાળમાં લઈ ગયો. સર્પ પાતાળમાં લઈ જઈને સર્પે દંશ માર્યો ચ્યવન ઋષિને. એટલે ચ્યવન ઋષિને ઝેર ચડ્યું, પણ એ જ સમયે એને ક્રોધ વશાનું સ્મરણ કર્યું, ઝેર ઉતરી ગયું. વિષ્ણુનું સ્મરણ કર્યું, ઝેર ઉતરી ગયું. અને એ સમયે બધી નાગ કન્યાઓ હતી, બધાએ કીધું શાપ ન આપતા હો કઈ, બધા એની પૂજા કરી ચ્યવન ઋષિને. આવો પવિત્ર ઋષિ ક્યારે આવે? અને એ ચ્યવન ઋષિ એ પાતાળમાં ફરતા ફરતા ગયા, કે તો નગર આવ્યું. નગરમાં ફરતા ફરતા રાજધાની જોઈ, રાજધાનીમાં પ્રહલાદને જોયા. કહ્યું ઓહો, તમે તો હરિના ભક્ત, નારાયણે તમારા માટે અર્ધ પુરુષ ને અર્ધ સિંહનું રૂપ લીધું. તમે પાતાળમાં તો કે આ મને રાજધાનીની ગાદી આપી. તું કે બહુ સારું, તમે અહીંયા? તો કે હું તો નર્મદામાં સ્નાન કરવા માટે ગયો હતો અને વ્યારુતિશ્વર નામના તીર્થમાં મને સર્પ પકડીને લઈ આવ્યો. તો કે માફ કરજો, મારા કોઈ આ પાતાળના નાગોથી ભૂલ થઈ હોય. જય હો. અરે હે હે સર્પ, ધન્યવાદ છે ભાઈ. વ્યારુતિશ્વર તીર્થમાં જ્યારે હું પહોંચ્યો ને આ તીર્થોમાં જવાનું કારણ શું પ્રહલાદે પૂછ્યું, ત્યારે કહ્યું કે તીર્થમાં સ્નાન કરવાની વાત સાંભળી આપણા દેશમાં એટલા બધા, આપણા સંસ્કૃતિમાં, આપણા રાષ્ટ્રમાં એટલા બધા તીર્થો છે, જે તીર્થમાં જવાથી જ પાવન થઈ શકાય. આકાશ, પાતાળ, પૃથ્વી આ બધા ઉપર જે પણ કંઈ છે એ ફક્ત અને ફક્ત પવિત્ર તીર્થો છે. આ તીર્થો શું કરે? તીર્થાટન દેશમાં કરવું જ જોઈએ. ક્યાં દેશમાં, ક્યાં રાષ્ટ્રમાં લોકો કેવા છે, એની ભાવના કેવી છે, ક્યાં દેવતાઓને માને, એ વસ્ત્રો કેવા પહેરે, ત્યાંના લોકો કેવું એનું ચરિત્ર છે, એ દેશના લોકોનો ખોરાક શું છે, એ દેશના લોકોની આવક શું છે, એ દેશના લોકોનો ધંધો શું છે. વિદેશોમાં પણ જવું જોઈએ,
દેશાટન ન કરે ને સંસ્કૃતિ વિશે ખ્યાલ ન આવે એટલે પદયાત્રા કરવી પડે, દેશાટન કરવું પડે. સંન્યાસી ને 12 વર્ષ સુધી એક પણ આશ્રમ સંન્યાસી ન બાંધી શકે. પરિભ્રજન કરે 12 વર્ષ સુધી, ગામો ગામ ફરે, પગે પગે જ ફરે, આખી સંસ્કૃતિને જાણી લે ને પછી નક્કી કરે કે જ્યાં સંસ્કૃતિ નબળી હોય ને ત્યાં સંતો પોતાના ડેરા જમાવે. એ સંસ્કૃતિને ઉભા કરવા માટે સંતો આવે. વિચાર કરો, નીલકંઠ વર્ણી શા માટે લોજમાં આવ્યા હશે? એ તીર્થાટનમાં ખબર પડી ગઈ હશે કે અહીંયા આ ભૂમિ ઉપર સૌથી વધારે કામ કરવાની જરૂરિયાત છે. અને એટલે જ હા 14મી સદીમાં નરસિંહ મહેતા કહેવા કે આ ભૂમિ કપટની ભૂમિ હતી. કદાચ આ સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર બનાવવા માટે આવી મહાન વિભૂતિઓ આપણા દેશ તરફ આવતી હશે, આપણી સંસ્કૃતિ તરફ આવતી હશે. ચ્યવન ઋષિ કહે છે, જેના મન વચન અને શરીર પવિત્ર છે ને એના પગલે પગલે તીર્થ છે. જેનું શરીર મન અને વચન ત્રણેય પવિત્ર છે, એક ડગલું ભરે એટલે એક તીર્થનું પુણ્ય મળે. ચિત્ત અશુદ્ધ હોય તો તીર્થોમાં ફરવાથી પણ કોઈ ફાયદો છે નહીં. મનમાં કલુષિત વિચારો નષ્ટ થાય એના માટે તીર્થમાં જાય અને તીર્થની ઉર્જા, એની ચેતના તમારી ચિત્તમાંથી કામ વાસનાને દૂર કરી દે છે. જીવન શુદ્ધ બનાવવા માટે મનને પવિત્ર બનાવવું જરૂરી છે. અને તમે મનને પવિત્ર નહીં બનાવો તો છેતરવાની નિવૃત્તિ થશે. આ જેટલા તીર્થમાં રહીને અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય જગ્યાએ પાપ કરીને જાવ તો તીર્થમાં જાવ તો એ પાપ જતા રહે, પણ તીર્થમાં જઈને પાપ કરો તો વજ્રલેપો એનું નાશ જ ન થાય. અને અત્યારે બધા લોકો તીર્થમાં જઈને પાપ કરે છે. આ તીર્થો બધા એક ફરવાના સ્થળો બનાવી નાખ્યા, હોટલો, ખાવા પીવાની એટલી બધી વસ્તુઓ. તીર્થની તીર્થાંતા જતી રહે છે, તીર્થનું તીર્થત્વ જતું રહ્યું છે. લોકો જ્યાં ત્યાં ગટરોમાં ગટરો કરે, જ્યાં ત્યાં બધા પોલાના પ્લાસ્ટિકો ફેંકે, જ્યાં હોય ત્યાં બધા કચરો કરે, જ્યાં હોય પાનની પિચકારીઓ મારે. હરિદ્વાર જેવું પવિત્ર તીર્થ હતું પણ આપણે લોકોએ બગાડી નાખ્યું. જ્યાં હોય ત્યાં બધા ખાવા પીવાની વસ્તુ, બધા તીર્થમાં અહીંથી જાય. હરિદ્વારમાં જઈને બાજરાનો રોટલો ગોતે સાહેબ, હરિદ્વારમાં હિમાચલ પ્રદેશનું એ ત્યાંનું ઉત્તર ઉત્તરાખંડની વસ્તુ કંઈક ખાવી જોઈએ. આપણે બધા બહાર જઈને આપણું ખાનું, તમે મહારાષ્ટ્રમાં જાઓ તો મહારાષ્ટ્રનું ભોજન લેવું જોઈએ કે શું આવે મહારાષ્ટ્રના ભોજનમાં. દક્ષિણમાં જાઓ તો ઇડલી ને એ લેવાય, મસર ખવાય. મહારાષ્ટ્રમાં જાઓ તો મિસળ, ત્યાંના વડાપાઉ ખવાય. જ્યાંની જે વસ્તુ હોય ચખાય, ત્યાંનું જીવન આપણે આ દૂષિત કરી કે તીર્થો બતાવો. એક તીર્થમાં પવિત્રતા રહી હોય તો લોકો ફરવા જાય, ન કરવાના કામો હોય તીર્થમાં જઈને કરે છે. એટલે તીર્થોની અંદર જઈને પાપ કરીએ એ કોઈ દિવસ વજ્રલેપ થઈ જાય એનો નાશ છે જ નહીં. મનની શુદ્ધિ, આચારની શુદ્ધિ અને દ્રવ્યની શુદ્ધિ એ જો કોઈ પણ જગ્યાએ થાય તો એ તીર્થ ગમનું. તીર્થની અંદર જાવ ને મનની શુદ્ધિ થવી જોઈએ. આપણે એમ થાય કે ઓલો ભાઈ ભગવાનને પ્રાપ્ત કરી ચીકો, ખબર કેમ પડે કે ફલાણા માણસને ભગવાન મળ્યો? પણ એટલું કહી શકું, જેની બાજુમાં બેસો અને પાવિત્ર્ય ઊભું થાય ને એટલે સમજી લેવાનું કે આને ભગવાન મળ્યો છે. જેની બાજુમાં બેસો ને પવિત્ર વિચારો થવા માંડે. અને એવું સ્થાન છે કૈલાસ માનસરોવર. તમે માનસરોવર એ 1000 ફૂટની ઊંચાઈ ઉપર જાઓ ને એટલે તમને એક પણ નબળો વિચાર ન આવ્યો. એમાં કૈલાસની પરિક્રમા કરતા હોય અને બીજા દિવસનો જે ગૌરીકુંડ પાસેનું સ્થાન છે, તમે વિચારો કે મારે નબળો વિચાર કરવો છે તો એ નબળો વિચાર ન કરી શકો. અને આ માનસરોવર બીજો કોઈ નહીં, અહીંથી જાલણ ગયો તો જરિયાવાળાનો. આજે તો સમય નથી, મારી પાસે 10 જ મિનિટ છે એટલે એનો ઉલ્લેખ નહીં કરું. પણ જેની બાજુમાં બેસો ને પવિત્ર વિચાર આવે ને સમજવાનો આને ભગવાન મળ્યો છે. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની બાજુમાં બેસો ને પવિત્ર વિચાર આવે, પાવિત્ર ઊભું થાય એટલે સમજવાનું કે પાંડુરંગ શાસ્ત્રીજીને ભગવાન મળ્યા હશે. તમે કોઈ સંત મહાત્મા પાસે, રામશર્મા આચાર્ય પાસે બેસો ને પાવિત્ર ઊભું થાય સમજવાનું કે આને પરમાત્મા મળ્યા છે. કે એમ પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં બેસો ને પવિત્ર વિચારો ઊભા થાય સમજવાનું કે આને ભગવાન મળ્યા છે. કોઈ સંત મહાપુરુષ કાશ્મીરી બાપુ જેવા પાસે બેસો ને પવિત્ર વિચારો આવે સમજવાનું કે આને ભગવાન મળ્યા છે. જ્યાં જ્યાં બેસો તમારા પીછળમાંના ધામમાં મને આનંદ આવ્યો. મને બાપાએ કીધું કે તમારે નડિયાવાળા રૂમમાં જ તમારો ઉતારો રાખવાનો છે. અમારા સંગીતવાળા ભૂદેવો સારી જગ્યાએ ઉતારામાં છે કે તમે મહાદેવભાઈ અહીં કેમ? પણ મને અનુભૂતિ થઈ કે આ પીછળમાંના એ પટાંગણમાં ઉર્જા તો ચોક્કસ છે. જેવા પડીએ એવી નિંદર આવી જ જાય. બાકી મને હમણાં નિંદર નું ત્યાંથી વચ્ચે મને સૌથી મોટી તકલીફ થઈ ગઈ, હું સૂઈ જ ન શકતો. આ કથાઓના ટેન્શન હોય, દરેક કથામાં નવું, દરેક કથામાં નવું.
દરેક કથા બનાવું એટલે રાત્રે ઉઠીને હું લખવા માંડું, વાંચવા માંડું, લખવા માંડું, વાંચવા માંડું. નિંદર જ ના આવે, બે વાગે સૂ ને ચાર વાગે પાછો ઉભો થઈ જાવ. બે કલાક પણ સૂઈ ન શકતો, પણ અહીંયા આ પીઠણમાના ખોડામાં જેવો 10 વાગે લાંબો થાવ એટલે 5:30 જ નિંદર ઉડે સીધી. એટલે મને એવું થયું કે આ નડિયાવાડામાં રહ્યો પણ એનો પણ આનંદ છે. બાપાનો આગ્રહ હતો ભુવાતાનો કે નહીં તમે અહીંયા જ રોકાવ. અમારા સાથે હતા શાસ્ત્રીજી કે આ નડિયાવાડામાં હાથીભાઈ સંદાસ બાથરૂમ પણ અટે જ નથી, બહાર જવું પડે. મેં કીધું આપણે ક્યાં નડિયાવાડામાં જ રહીએ, મારું ઘર પણ નડિયાવાડું જ છે, એટલે આપણે બહાર જઈને એવી ફેસિલિટી થોડી માગવાની હોય. ત્યાં રહ્યા એનો મને આનંદ છે. એટલે હંમેશા પ્રભાવ હોય જ્યાં સ્થાનની શુદ્ધિ હોય, ખ્યાલ આવી જાય કે આ સ્થાનની શુદ્ધિ છે. એમ અહીંયા કહ્યું છે કે મનની શુદ્ધિ, આચારની શુદ્ધિ અને દ્રવ્યની શુદ્ધિ હોવી જોઈએ. તમારો આચાર પણ શુદ્ધ હોવો જોઈએ, તમારું આચરણ. ખાલી જ્ઞાન ચોપડામાં હોય ને બોલી જાય એને જ્ઞાની ન કહેવાય. આચરતી આચરયતી ઇતિ આચાર્ય, આચાર્ય એને કહેવાય જેના જીવનમાં આચરણમાં છે. બાકી વાતો તો ટેપોય કરી જાય, કેસર સાંભળો એમાં સંભળાય. અને એ આ ત્રણેય જો તીર્થોમાં સારામાં સારું એવું તીર્થ હોય ને પવિત્ર તીર્થ, ચવન બોલ્યા છો પ્રહલાદ ને કહે એવું પવિત્ર તીર્થ હોય તો નૈમિષારણ્ય છે. અને નૈમિષારણ્ય આજે પણ એટલું પવિત્ર છે, આજે પણ તમને એક કચરો નૈમિષારણ્ય જોવા ન મળે, ગામડા જેવું છે. મારું તો સદભાગ્ય છે કે મેં નૈમિષારણ્યમાં સુતજીની ગાદી ઉપર બેસીને કથા કરી છે. સુતજીની ગાદી પાસે બેસીને કથા કરવાનો મને મોકો મળ્યો છે. અને એ નૈમિષારણ્યમાં આજે પણ એ વૃક્ષો જોઉં તો તમને એવા લાગે કે આ વૃક્ષો બધા ઋષિઓ જ લાગે છે, એટલું પવિત્ર તીર્થ છે. એ ચવનની વાત સાંભળી અને પ્રહલાદજી જતા રહ્યા. પ્રહલાદજી એના જ્યારે ભવનમાં ગયા ત્યારે વિચાર આવ્યો કે આ ચવન ઋષિ તો જતા રહ્યા અહીંથી, પણ નૈમિષારણ્યનું એને વર્ણન કર્યું છે, મારે નૈમિષારણ્ય જવું છે. અને નૈમિષારણ્ય જવા માટે એને વિચાર કરી લીધો કે આમ કંઈ પણ મારા પાપો રહી ગયા હોય તો એ શુદ્ધ કરવા માટે હું નૈમિષારણ્યમાં જાઉં. અને નૈમિષારણ્યમાં પ્રહલાદજી ગયા છે. પ્રથમમ ચૈન મન શુદ્ધમ જાતમ પાપમ વર્જિતમ તદા તીર્થાનિ સર્વાણિ પાવનાનિ ભવંતિ વે. એ પાતાળમાંથી પ્રહલાદજી બહાર આવ્યા ને પુણ્ય સલીલા સરસ્વતી સરસ્વતી નામની નદી ત્યાંથી પસાર થતી હતી. અને નૈમિષારણ્યના તીર્થમાં આગળ ગયા તો વૃક્ષોનું ઘટાદાર વૃક્ષો જોયા. એમાં એક વડલાનું વૃક્ષ જોયું. વડલાના વૃક્ષ ઉપર ગીધના પક્ષીના પીછાવાળા, જે ગીધના ગીધ નામનું પક્ષી આવે એના પીછાવે પીછાવાળા અનેક બાણો ભાથામાં લાગેલા હતા. અને બાણ પથ્થરથી ઘસેલા તીક્ષ્ણ પથ્થરમાં ઘસાવે જે બાણની અણી થઈ ગઈ એવા ધારવાળા બાણ હતા. અને આવા તીર્થોમાં આવા બાણ લઈને કોણ જશે? ભાથા અને ધનુષ્ય લટકાવેલા હતા. અને એ વડલા નીચે કાળું મૃગ ચર્મ પહેરી લાંબી લાંબી જટા અને જટાવાળા બે સુંદર પુરુષોને જોયા. બે આંખ બંધ કરીને વડલા નીચે બેઠા હતા નૈમિષારણ્યના તીર્થમાં. એક હતા નર અને એક હતા નારાયણ. કાળું મૃગ ચર્મ પહેર્યું હતું, માથે લાંબી જટા, બે સુંદર ધનુષ્ય ધારણ કર્યા. સારંગ આજગવ નામના જાણીતા ધનુષ્ય હતા જેના ભાથા તર્કસથી ભરેલા હતા અને ધ્યાનસ્થ હતા. પ્રહલાદને લાગ્યું કે આ તો ઢોંગી લાગે. એક તો ધ્યાન કરે અને પાછા હથિયાર રાખવાની શું જરૂરિયાત છે? આ હથિયાર રાખે, ધનુષ્ય રાખે અને ધ્યાન કરે, હિંસા અને ધ્યાન બે સાથે હોય જ નહીં. આ તો તીર્થને ભ્રષ્ટ કરે. તીર્થ ભ્રષ્ટ ન થાય એટલે પ્રહલાદે ધ્યાન આપ્યું. પ્રહલાદે જઈ અને આ સાધક બંને લોકોને જગાડ્યા. આપણી વચ્ચે નર અને નારાયણની કૃતિ છે કે નર અને નારાયણ કેવા હતા. એ વટ વૃક્ષની નીચે ફક્ત અને ફક્ત માં જગદંબિકાની આરાધના કરી રહ્યા હતા, ફક્ત માનું સ્મરણ. અને એ રીમ મંત્રનો જપ કરતા કરતા એ જ નર અને નારાયણ પાસે બે હાથ જોડીને પ્રહલાદે પ્રાર્થના કરી કે હે ઋષિઓ, હે બ્રહ્મદેવો, જાગો તો ખરા. ને એ જ આપણી વચ્ચે એ બે નર અને નારાયણ આપણી સામે તાલીઓના નાદ સાથે એનું સ્વાગત કરશું. ભગવતીનો જપ કરે છે. જય જય ભવાની માયા ભવાની મા, જય જય ભવાની મા ભવાની મા, જય જય ભવાની માયા ભવાની મા, જય જય ભવાની મા ભવાની મા, જય જય ભવાની જગદંબા ભવાની મા, જય જય ભવાની જગદંબા ભવાની મા, જય જય
ભવાની જગદંબા ભવાની માં, જય જય ભવાની જગદંબા ભવાની માં, આત્મા નિવાસી જગદંબા ભવાની માં, આત્મા નિવાસી જગદંબા ભવાની માં. પ્રહલાદે પ્રાર્થના કરી બંને કે હે ઋષિઓ, તમે લાગો છો ઋષિઓ જેવા, પણ ધનુષ્ય શા માટે દાન કર્યા? માફ કરજો, તમે તીર્થને ભ્રષ્ટ કરવાનું કામ કરો છો. આ તમારું આડંબર છે. એક બાજુ જટા રાખો છો, એક બાજુ કમંડલ રાખો છો, એક બાજુ ભાથા અને તીર રાખો છો. બેમાંથી એક કરો. ત્યારે નારાયણ બોલ્યા કે અમારા અને અમારી તપસ્યા માટે વ્યર્થ ચિંતા કરવાની તમારે જરૂરિયાત નથી. તમે રસ્તો માપો, અમને અમારું ભજન કરવા દો. અને પ્રહલાદને ગુસ્સો આવ્યો, અમે સમર્થ છીએ આ ધનુષ્ય રાખીએ, અમે સમર્થ છીએ ધ્યાન કરીએ, આ બે અમે એક સાથે કરી શકીએ એવી અમારી અંદર શક્તિ છે, અમે સમર્થ છીએ. યુદ્ધમાં અને તપમાં અમારા માટે કોઈ ફેર જ નથી. અમારા માટે યુદ્ધ પણ સરખું અને તપ પણ સરખું. અને ઈચ્છા પડે તો તમે તમારા રસ્તે જાઓ. અને બ્રહ્મ તેજ દુર્લભ છે, બ્રાહ્મણ કોઈનું સહન ન કરે. આ બંને નર નારાયણ બ્રાહ્મણો ના પાડી દીધી કે જવા દે, તું અમને કોઈ પ્રકારનું સૂચન ન આપ. આ સૂચના મૃતમ તમારી પાસે રાખો. અને બધાને સૂચના આપવાનું બહુ સૂચતું હોય. પ્રહલાદે કહ્યું કે તમે વ્યર્થ એટલું અભિમાન કરો છો, આવું અભિમાન ન કરાય. હું દૈત્યરાજ પ્રહલાદ છું, મારા માટે ઋષિ ભગવાન પ્રગટ થયા નારાયણ. મને પાતાળનું રાજ્ય, હું પાતાળથી આવ્યો છું. નૈમિષારણ્યમાંથી બહાર નીકળી જાઓ. અને આને કહ્યું કે અમે નીકળીએ નહીં, અમે તપ કરીએ છીએ. કે મારા શાસનમાં અધાર્મિક આચરણ કહેવાય. કોની સાથે કેમ બોલવું એ અભિમાનમાં અને અભિમાનમાં તમે છકી ગયા છો. તમારી સિદ્ધિ હોય તો તમારી પાસે રાખજો. અને એ સમયે કહ્યું કે જો તમારી પાસે સ્થિતિ હોય, પ્રહલાદે કીધું, તો આવો મારી સામે લડો. નર અને નારાયણ બે સામ સામે જોવા મળ્યા. નારાયણ કહે, હું નહીં લડું, નર તારી સામે લડશે. અને નરે પોતાનું ધનુષ્ય બાણમાં લગાવ્યું છે તીર. અને આ તીર લગાવ્યું છે. આ બે નું યુદ્ધ કરાવી દઉં અત્યારે કે કાલે વાત? કાલે વાત બાબા, 6:05 ની વાર છે. કથાને વિરામ રાખું છું. આ યુદ્ધ નર નારાયણ સાથે કોણે યુદ્ધ કર્યું, કેવી રીતે યુદ્ધ કર્યું, અને પ્રહલાદ નું યુદ્ધ થયું એનું પરિણામ શું આવ્યું, રહસ્ય. હું મુંબઈમાં રહસ્ય કહેતો તો એક ભાઈ મને આવી કીધું, મહાદેવભાઈ બહુ રહસ્ય નો કયો તમે. કેમ? કે મારા ઘરવાળા મને કે ચાલો આપણે કથા સાંભળવા જવી છે, અને મને નોકરીમાં રજા મૂકીને મને રહસ્ય સમજા સાંભળવા માટે લઈ આવે છે. તમે રહસ્યની વાત કરો, કાલે હું આ કહીશ આ કહીશ. એટલે મારા ઘરવાળા કે રજા મૂકો, પણ આપણે બધાને બોરીવલીમાં કથા સાંભળવા જવું છે, યોગીનગરમાં. એ કે અમે રહીએ છીએ આમ દૂર, ને અમારે આની સાથે આવવું પડે, એટલે રહસ્યની વાત ન કરો. પણ અહીં તો રહસ્યની વાત કરીશ. કાલે આ બેનું યુદ્ધ થાય એમાં કોણ જીતે, પ્રહલાદ અને નર નારાયણના યુદ્ધને શાંત કોણ પાડે છે, અને એના પછી ભૃગુનો શ્રાપની વાત છે. ભૃગુએ શ્રાપ આપ્યો હતો અને નારાયણને શ્રાપ આપ્યો હતો. શું શ્રાપ આપ્યો? અને એ ભૃગુમાં શુક્રાચાર્યની માતાનું મસ્તક કાપી નાખ્યું હતું. શા માટે? ઇન્દ્રએ મસ્તક કાપી નાખ્યું. એ કથા પણ કાલે. અને કાલે કૃષ્ણ અવતારની કથા. કૃષ્ણએ પણ માં જગદંબાની ઉપાસના કરી. એ ઉપાસના સહિતની વાતો કાલે. આ યુદ્ધ પણ કાલે. નર નારાયણને પ્રાર્થના કરશું, રોકાજો નગીચાણામાં કાલ સવારના 9 વાગ્યા સુધી. આરામ કરજો અમારા પીઠણમાના મંદિરે. રાત્રે બુંદી ગાંઠિયા પણ ખાજો. આજે લોક ડાયરો કે કીર્તન મંડળ હોય એમાંય લાભ લેજો. કાલ સવારે મળ્યા છે. નર નારાયણને વંદના સાથે છેલ્લે માં ભગવતીની નામ સ્મરણ, કથાને વિરામ. અરે અંબે 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 જય હો જગદંબે, 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 અંબે 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 જય હો જગદંબે.
અંબે 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 જય હો જગદંબે હે અંબે અંબે જય હો જગદંબે અંબે 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 જય હો જગદંબે અંબે 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 જય હો જગદંબે અંબે 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 જય હો જગદંબે જગદંબે જય હો જગદંબે જય હો જગદંબે જય હો જગદંબે